હેલો ફ્રેન્ડ વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન તો વિદ્યાર્થી મિત્રો સ્પોર્ટ સબ્જેક્ટની અંદર સૌથી પહેલી વહેલી જે લોકપ્રિય ગેમ છે એના વિશેની ચર્ચા કરવાના છીએ અને એ ગેમ છે વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સ્પોર્ટ્સ સબ્જેક્ટની અંદરથી સૌથી વધુ જે ગેમના ક્વેશ્ચન પૂછાયેલા છે તો એ ગેમ છે વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ વિદ્યાર્થી મિત્રો આ ક્રિકેટ ગેમની હું સંપૂર્ણપણે ડિટેલમાં સમજાવીશ અને એમાંથી તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ થી કેટલી ઇન્ફોર્મેશન યાદ રાખવી એની પણ ચર્ચા કરીશું તો આવો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ક્રિકેટ ગેમની સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો જે આ ક્રિકેટ ગેમ હું તમારી સમક્ષ સંપૂર્ણ ડિટેલમાં સમજાવીશ એની એક ઇન્ડેક્સ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ક્રિકેટ ગેમની અંદર શું શું ચર્ચા કરીશું એની માહિતી આપું સૌથી પહેલાં ક્રિકેટના ઇતિહાસની ચર્ચા કરીશું ત્યારબાદ ભારતની અંદર ક્રિકેટના ઇતિહાસની ચર્ચા કરીશું ત્યારબાદ મેદાન સાધન ખેલાડીઓ અને તેમના ગણવેશ રમત સાથે સંકળાયેલા શબ્દો અગત્યના ખેલાડી ખેલાડીઓના ઉપનામ સૌપ્રથમ મેચ કોના વચ્ચે રમાઈ હતી ભારતે સૌ પ્રથમ મેચ કોની સામે રમી હતી ક્રિકેટ વિશ્વકપ આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપ અગત્યના રેકોર્ડ જોઈશું આઈપીએલ ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલા છે એના વિશેની ચર્ચા કરીશું ક્રિકેટ રમત સાથે સંકળાયેલા એવોર્ડ ક્રિકેટ રમત સાથે સંકળાયેલ ટ્રોફી અને ત્યારબાદ આ ક્રિકેટ ગેમની અંદર અત્યાર સુધીમાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીશું

તો આ દેશનું નામ તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે ઇંગ્લેન્ડ અને બીજો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે ક્રિકેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો એ વ્યક્તિનું નામ છે વિદ્યાર્થી મિત્રો વિલિયમ ગિલબર્ટ ગ્રેસ કે જેને ક્રિકેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે કેમ તો વિદ્યાર્થી મિત્રો આ એ જ વ્યક્તિ છે કે જેણે દુનિયાભરની અંદર ક્રિકેટ રમતને પ્રખ્યાત કરી હતી તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી બે ફેક્ટ કે આપણી એક્ઝામ માટે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલું કે ક્રિકેટનું જન્મ સ્થળ કયા દેશને ઓળખવામાં આવે છે તો યાદ રાખીશું એ દેશનું નામ ઈંગ્લેન્ડ ત્યારબાદ ક્રિકેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો એ વ્યક્તિનું નામ યાદ રાખીશું વિલિયમ ગિલબર્ટ ગ્રેસ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ક્રિકેટ રમતના ઇતિહાસની ઓક્સફર્ડમાં આવેલ બોડલિયન પુસ્તકાલય ઓક્સફર્ડ કે જે બ્રિટિશ ઇંગ્લેન્ડમાં આવેલ છે ઓક્સફર્ડમાં આવેલ બોડલિયન પુસ્તકાલય એની એક હસપ્રત મળી આવેલી છે એના અહેવાલ પ્રમાણે સૌપ્રથમ પાદરી લોકો ક્રિકેટ નામની રમત રમતા હતા અન્ય સ્થળેથી પણ એક માહિતી મળેલી છે સોળમી સદીમાં ગિલફોર્ડ ગ્રામર સ્કૂલના જે વિદ્યાર્થીઓ હતા આ ક્રિકેટ નામની રમત રમતા હતા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી પણ એક ઇન્ફોર્મેશનથી તમે યાદ રાખજો આ માહિતી કે ઓક્સફોર્ડમાં આવેલ જે બોડલિયન પુસ્તકાલય છે એના અહેવાલ પ્રમાણે સૌપ્રથમ આ ક્રિકેટ નામની રમત હતી એ પાદરી લોકો રમતા હતા અને એક અન્ય સ્થળેથી માહિતી મળેલી છે સોળમી સદીમાં ગિલફોર્ડ ગ્રામર સ્કૂલના વિદ્યાર્થીઓ આ ક્રિકેટ નામની રમત રમતા હતા હવે ધીમે ધીમે આ ક્રિકેટની લોકપ્રિયતા કઈ રીતે વધે છે એની ઇન્ફોર્મેશન જોઈએ પદ્ધતિસર ક્રિકેટ રમવાની શરૂઆત ઈસવીસન સત્તરસોની આસપાસ થઈ સત્તરસો ને ચુમ્મોતેરમાં આ ક્રિકેટ રમતના નિયમો તૈયાર કરવામાં આવ્યા ફરી રિપીટ કરું પદ્ધતિસર ક્રિકેટ રમત રમવાની શરૂઆત ઈસવીસન સત્તરસોની આસપાસ થઈ સત્તરસો ને ચુમ્મોતેરની અંદર ક્રિકેટની રમતના નિયમો તૈયાર કરવા લાગ્યા અને ત્યારબાદ ક્લબ નહીં મેરી લેબોન ક્રિકેટ ક્લબ દ્વારા લોર્ડસ ગ્રાઉન્ડ ની સ્થાપના કરવામાં આવી તો વિદ્યાર્થી મિત્રો નોલેજ પૂરતું ખાલી યાદ રાખજો કે સત્તરસો ની આસપાસ પદ્ધતિસર ક્રિકેટ રમત રમવાની શરૂઆત થઈ સત્તરસો ને ચુમ્મોતેરમાં એના નિયમો તૈયાર કરવામાં આવ્યા અને સત્તરસો સત્યાસી આવતાની લોકપ્રિયતા વધવા લાગી અને ઇંગ્લેન્ડના મેરી લેબોન ક્રિકેટ ક્લબ દ્વારા લોર્ડ્સ ગ્રાઉન્ડની સ્થાપના કરવામાં આવી હવે વિદ્યાર્થી મિત્રો જે તમે ખૂબ જ જાણીતી સંસ્થા ક્રિકેટની જેનાથી તમે પરિચિત છો આઈસી જેને તમે ઓળખો છો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરીકે જે આંતરરાષ્ટ્રીય લેવલે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા છે એ જે આઈસીસી છે ને એનો ઉદ્ભવ કઈ રીતે થયો એના વિશેની ઇન્ફોર્મેશન લઈએ રમતની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ઈસવીસન ઓગણીસો ને નવમાં ઇમ્પિરિયલ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના થઈ જેને પાછળથી ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સમાં રૂપાંતર થયું અને જે અત્યારે સેના તરીકે ઓળખાય છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરીકે ઓળખાય છે જેનું શોર્ટ નામ ટૂંકું નામ શું છે તેનું ટૂંકું નામ છે આઈ સી સી કે જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા છે તો ફરી વખત વિદ્યાર્થી મિત્રો રિપીટ કરું ઓગણીસો ને નવમાં શું નામ હતું ઇમ્પિરિયલ ક્રિકેટ કાઉન્સિલ જેનું પાછળથી નામ શું થયું ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સ અને ત્યારબાદ શેમાં રૂપાંતર થયું આ નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાં રૂપાંતર થયું જેને આપણે શોર્ટમાં સેના તરીકે ઓળખીએ છીએ આઈસીસી તરીકે ઓળખીએ છીએ આઈસીસીનું પૂર્ણ નામ શું થશે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આ કઈ સંસ્થા છે તો કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા છે આઈસીસી હવે વિદ્યાર્થી મિત્રો આપણી એક્ઝામ માટે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે આઈસીસી સંસ્થા છે એનું પહેલાં તો પૂર્ણ નામ જે તમારે યાદ જ રાખવાનું છે આઈસીસીસીનું પૂર્ણ નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો ને નવમાં થઈ હતી ત્યારબાદ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આઈસીસીનું હેડક્વાર્ટર એનું મુખ્યાલય ક્યાં આવેલું છે દુબઈ ખાતે આવેલ છે દુબઈ કઈ કન્ટ્રીમાં આવેલું છે યુએમાં આવેલું છે યુએનું પૂર્ણ નામ શું છે યુનાઇટેડ આરબ અમીરાત અને મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે આઈસીસીના ચેરમેન કોણ છે તો આઈસીસીના ચેરમેન છે વિદ્યાર્થી મિત્રો શશાંક મનોહર તો વિદ્યાર્થી મિત્રો આ સ્લાઇડમાંથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ત્રણ માહિતી જે યાદ રાખવાની છે આઈસીસીનું પૂર્ણ નામ શું થશે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ નોલેજ પૂરતું યાદ રાખજો એની સ્થાપના ઓગણીસો ને નવમાં થઈ હતી આઈસીસીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે દુબઈ ખાતે આવેલું છે દુબઈ કઈ કન્ટ્રીમાં આવેલું છે યુનાઇટેડ આરબ અમીરાત કન્ટ્રીમાં આવેલું છે અને મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાલના આઈસીસી ના ચેરમેન કોણ છે તો તમારે યાદ રાખવાનું છે શશાંક મનોહર અને વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ફેક્ટ કે ક્રિકેટનું બાઇબલ કયા મેગેઝિનને ઓળખવામાં આવે છે તો એ મેગેઝિનનું નામ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે એ મેગેઝિનનું નામ છે વિસ્ટન તો ક્રિકેટના બાઇબલ તરીકે કયા મેગેઝિનને ઓળખવામાં આવે છે તે મેગેઝીનનું નામ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો વેસ્ટન તો આ તે વિદ્યાર્થી મિત્રો માહિતી કે ક્રિકેટ રમતના ઇતિહાસની હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કે ભારતની અંદર ક્રિકેટના રમતના ઇતિહાસની વિદ્યાર્થી મિત્રો ભારતમાં ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ અગત્યનો ફાળો કોનો છે તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભારતની અંદર ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ મહત્વનો ફાળો પારસીનો છે ભારતની અંદર જે વિવિધ ક્રિકેટ ક્લબની સ્થાપના થઈ નોલેજ પૂરતું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એની સાલ ઈસવીસન અઢારસો ને અડતાલીસમાં આ જ પારસીઓએ સૌ પ્રથમ જે ક્રિકેટ ક્લબની ભારતમાં સ્થાપના કરી એ કઈ ક્રિકેટ ક્લબ હતી તો એ ક્રિકેટ ક્લબ હતી ઓરિયન્ટ ક્લબની સ્થાપના કરી હતી ત્યારબાદ અલગ અલગ વિવિધ ક્રિકેટ ક્લબની સ્થાપના થઈ અઢારસો ને માં બોમ્બે યુનિયન હિન્દુ ક્લબની સ્થાપના થઈ ત્યારબાદ અઢારસો ને ત્યાંસી માં મો મેડન ક્રિકેટ ક્લબની સ્થાપના થઈ તો વિદ્યાર્થી મિત્રો આ સ્લાઇડમાંથી બે ઇન્ફોર્મેશન તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાની છે કઈ બે ઇન્ફોર્મેશન તો કે ભારતની અંદર ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ અગત્યનો ફાળો કોનો હતો કરી હતી તો કે પારસીઓન્ટ ક્લબની સ્થાપના કરી હતી હવે વિદ્યાર્થી મિત્રો ભારતની અંદર ક્રિકેટ કઈ રીતે લોકપ્રિય બને છે એના વિશેની ચર્ચા કરીએ ભારતની અંદર પ્રથમ સત્તાવાર ક્રિકેટ ઇન્ટરનેશનલ નહીં ભારતની અંદર પ્રથમ સત્તાવાર ક્રિકેટ અઢારસો ને ચોર્યાસીમાં માં બોમ્બે જિમખાના અને પુણે જિમખાના વચ્ચે રમાઈ હતી ત્યારબાદ ઈસવીસન અઢારસો ને છ્યાસી માં આ જ પારસી ટીમ કે જેણે ઇંગ્લેન્ડની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ અઢારસો નેવ્યાસી નેવું માં ઇંગ્લેન્ડની ટીમે ભારતની મુલાકાત લીધી હતી તો વિદ્યાર્થી મિત્રો આ ઇન્ફોર્મેશન ફક્ત અને ફક્ત તમારે નોલેજ પૂરતી યાદ રાખવાની છે કે ભારતની અંદર પ્રથમ સત્તાવાર ક્રિકેટ મેચ બોમ્બે જિમખાના વર્ષેસ પુણે જિમખાના વચ્ચે રમાઈ હતી ત્યારબાદ ઈસવીસન અઢારસો ને છ્યાસીમાં આ જ પારસી ટીમે ઇંગ્લેન્ડની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ઈસવીસન અઢારસો નેવ્યાસી નેવુંમાં માં ઇંગ્લેન્ડની ટીમે ભારતની મુલાકાત લીધી હતી વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર તમે એક ન્યૂઝપેપરની ઇમેજ પણ જોઈ શકો છો આ એ ટાઈમની વિદ્યાર્થી મિત્રો ઇમેજ છે કે પારસી ટીમ ટુ ઇંગ્લેન્ડ અઢારસો ને છ્યાસી હવે વિદ્યાર્થી મિત્રો આજે ભારતની અંદર જે ક્રિકેટની લોકપ્રિયતા વધી એમાં સૌથી વધુ અગત્યનો ફાળો કઈ વ્યક્તિનો હતો તો વિદ્યાર્થી મિત્રો જામનગરના મહારાજા હતા રણજીતસિંહજી અને દુલીપસિંહજીએ આ ક્રિકેટ રમતમાં વિશ્વભરમાં નામના મેળવી હતી આજે પણ વિદ્યાર્થી મિત્રો મહારાજા રણજીતસિંહજીની યાદમાં રણજી ટ્રોફી અને દુલીપસિંહજીની યાદમાં દુલિપ ટ્રોફી ટુર્નામેન્ટ રાષ્ટ્રીય કક્ષાએ યોજાય છે તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જામનગરના મહારાજા રણજીતસિંહજીની યાદમાં એમના માનમાં કઈ ટ્રોફી રમાય છે રણજીત ટ્રોફી રમાય છે અને દુલીપસિંહજીની યાદમાં દુલીપસિંહજીની માનમાં કઈ ટ્રોફી રમાય છે તો યાદ રાખીશું દુલીપ ટ્રોફી રમાય છે જેમ વિદ્યાર્થી મિત્રો આપણે ક્રિકેટના ઇતિહાસમાં આપણે ચર્ચા કરી હતી આઈસીસીની તો ભારતના ક્રિકેટના ઇતિહાસમાં કોની ચર્ચા કરવી પડશે બીસીસીઆઈની ચર્ચા કરવી પડશે પહેલું જ વિદ્યાર્થી મિત્રો ફૂલ ફોર્મ આપણી એક્ઝામ માટે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફૂલ ફોર્મ કે બીસીસીઆઈનું ફૂલ ફોર્મ શું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવું પડશે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા કે જે બીસીસીઆઈનું ફૂલ ફોર્મ છે લાસ્ટ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો આ જ ફૂલ ફોર્મ પૂછાયેલું હતું કે બીસીસીઆઈનું ફૂલ ફોર્મ શું છે તો બીસીસીઆઈનું ફૂલ ફોર્મ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવું પડશે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા સ્થાપના ક્યારે થઈ હતી નોલેજ પૂરતું યાદ રાખજો કે એની સ્થાપના થઈ હતી ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસમાં ત્યારબાદ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે બીસીસીઆઈનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે મુંબઈ ખાતે આવેલું છે અને વિદ્યાર્થી મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી એક્ઝામ માટે કે હાલના બીસીસીઆઈ ના ચેરમેન કોણ છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું કે બીસીસીઆઈના હાલના ચેરમેન છે સૌરવ ગાંગુલી તો વિદ્યાર્થી મિત્રો આ સ્લાઇડમાંથી ત્રણ ફેક્ટ આપણી એક્ઝામ માટે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે બીસીસીઆઈનું ફૂલ ફોર્મ શું છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા સ્થાપના થઈ હતી ઓગણીસો ને અઠ્યાવીસમાં આનું હેડક્વાર્ટર છે મુંબઈ ખાતે અને હાલના બીસીસીઆઈ ના ચેરમેન કોણ છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે સૌરવ ગાંગુ લીલ તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિકની માહિતી હતી ભારતની અંદર ક્રિકેટના ઇતિહાસની હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ ક્રિકેટના રમતના મેદાન વિશે બધી માહિતી યાદ નથી રાખવાની હું જે માહિતી કહું એ જ વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાની છે ડિટેલમાં બધું કહીશ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કેટલું યાદ રાખવું એ પણ સાથે ને સાથે કહેતો જઈશ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ ક્રિકેટના રમતના મેદાનની ક્રિકેટના રમતનું જે મેદાન હોય છે એની લંબાઈ જનરલી કેટલા વાર હોય છે તો યાદ રાખીશું એકસો ને એસી વાર હોય છે નોલેજ પૂરતું જ યાદ રાખવાનું છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એટલું ઇમ્પોર્ટન્ટ નથી પહોળાઈ કેટલા વાર હોય છે તો એકસો પિસ્તાલીસ વાર હોય છે અને જે વિકેટ હોય છે એના કેન્દ્રથી સાઠ થી પંચોતેર વારની બાઉન્ડ્રી હોય છે અને એક રિલેશન તમને વિદ્યાર્થી મિત્રો ખબર હોવી જોઈએ વાર કે જેને ઇંગ્લિશમાં આપણે યાર્ડ કહીએ છીએ શું કહીએ છીએ યાર્ડ કહીએ છીએ એક વાર અથવા તો એક યાર્ડ તો કેટલા ફીટ થાય સ્ક્વેર ફીટ તો ખબર જ હોવી જોઈએ કે એક વાર એટલે કે એક યાર્ડ તો નવ સ્ક્વેર ફીટ થાય તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ ઇન્ફોર્મેશન એટલી ઇમ્પોર્ટન્ટ નથી કે ક્રિકેટના રમતના મેદાનની લંબાઈ સામાન્ય રીતે જનરલી લંબાઈ એકસો એંસી વાર પહોળા એકસો પિસ્તાલીસ વાર અને વિકેટના કેન્દ્રથી સાઠથી પંચોતેર વારની બાઉન્ડ્રી હોય છે અને એક રિલેશન તમને નોલેજ પૂરતું ખબર હોવી જોઈએ કે વારને ઇંગ્લિશમાં યાર્ડ કહેવાય એક વાર ઇઝ ઇક્વલ ટુ એક યાર્ડ ઇઝ ઇક્વલ ટુ નવ સ્ક્વેર ફીટ ઓકે ત્યારબાદ આગળ વધીએ બોલિંગ ક્રીસ સમજાવું છું કે વચ્ચેના સ્ટમ્પની બંને બાજુ વચ્ચેના સ્ટમ્પની બંને બાજુ સ્ટમ્પની સીધી લીટીમાં એક પોઈન્ટ બત્રીસ મીટરની રેખા દોરવામાં આવે છે વચ્ચેના સ્ટમ્પની બંને બાજુ એટલે કે ત્રણ સ્ટમ્પ હોય આ રીતના તો ઉપર એક પોઈન્ટ બત્રીસ અને નીચે એક પોઈન્ટ બત્રીસ તો ટોટલ કેટલું થયું રેખાની કુલ લંબાઈ બે પોઈન્ટ ચોસઠ મીટર હોય છે જેને બોલિંગ ક્રીઝ કહેવામાં આવે છે ઇમેજ સાથે સમજીએ વચ્ચેના સ્ટમ્પની બંને બાજુ વચ્ચેના સ્ટમ્પની બંને બાજુ એક પોઈન્ટ બત્રીસ એક પોઈન્ટ બત્રીસ તો ટોટલ વિદ્યાર્થી મિત્રો કેટલું થયું રેખાની કુલ લંબાઈ બે પોઈન્ટ ચોસઠ મીટર હોય છે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે બોલિંગ ક્રીઝ તરીકે ઓળખવામાં આવે છે તો ફરી એક વખત રિપીટ કરું બોલિંગ ક્રીસ વચ્ચેના સ્ટમ્પની બંને બાજુ એક પોઈન્ટ બત્રીસ મીટરની રેખા ડ્રો કરવામાં આવે છે તો ટોટલ કેટલી થઈ બે પોઈન્ટ ચોસઠ મીટર કે જેને આપણે સેના તરીકે ઓળખીએ છીએ બોલિંગ ક્રીઝ તરીકે ઓળખીએ છીએ ઓફ એટલું ઇમ્પોર્ટન્ટ નથી ત્યારબાદ આગળ વધીએ પીચ વેરી મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો આ ઇન્ફોર્મેશન એક્ઝામ યાદ રાખવાની છે બંને બોલિંગ ક્રીઝ એટલે કે આ બોલિંગ ક્રીઝ અને આ બોલિંગ ક્રીઝ બંને બોલિંગ ક્રીઝ વચ્ચે આવેલા રમવાના મેદાનને સેના તરીકે ઓળખવામાં આવે છે પીચ તરીકે ઓળખવામાં આવે છે પીચ વિકેટના કેન્દ્રમાંથી બંને બાજુએ પીચ વિકેટના કેન્દ્રમાંથી બંને બાજુએ પાંચ ફૂટ પહોળી હોવી જરૂરી છે એટલે આ સાઈડ પાંચ ફૂટ અને આ સાઈડ પાંચ ફૂટ ટોટલ કેટલા ફૂટ દસ ફૂટ અને દસ ફૂટને મીટરમાં કન્વર્ટ કરો તો થ્રી પોઈન્ટ ઝીરો ફોર એટ મીટર થાય એટલે કે નિયરલી ઇક્વલ ટુ થ્રી પોઈન્ટ ઝીરો ફાઈવ તો એ અહીંયા છે જ તમે જોઈ શકો છો તો ફરી એક વખત રિપીટ કરું કે બંને બોલિંગ ક્રીઝ વચ્ચે જે આવેલા રમવાના મેદાનને સેના તરીકે ઓળખવામાં આવે છે પીચ તરીકે ઓળખવામાં આવે છે પીચ વિકેટના કેન્દ્રથી બંને સાઈડ કેટલા પહોળી હોવી જરૂરી છે પાંચ ફૂટ પોળી હોવી જરૂરી છે એટલે ઉપર પાંચ ફૂટ અને નીચે પાંચ ફૂટ ટોટલ કેટલા ફૂટ દસ ફૂટ દસ ફૂટને મીટરમાં કન્વર્ટ કરો તો થ્રી પોઈન્ટ ઝીરો ફોર એટ મીટર થાય એટલે કે આ થ્રી પોઈન્ટ ઝીરો ફોર એટ નિયર ઇક્વલ ટુ શું કહેવાય થ્રી પોઈન્ટ ઝીરો ફાઈવ મીટર જે તમે અહીંયા જોઈ શકો છો તો ક્લિયર તો આ ઇન્ફોર્મેશન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુ થી તમારે યાદ રાખવાની છે કે સામ સામે ના છેડાના બંને બાજુના સ્ટમ્પ સામ સામેના છેડાના બંને બાજુના સ્ટમ્પ વચ્ચે કેટલું અંતર હોય એટલે કે પીચનું ડિસ્ટન્સ ડિસ્ટન્સ કેટલું હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવું પડશે બાવીસ વાર અને એના તમારે મીટરમાં પણ યાદ રાખવું પડશે કેટલા મીટર વીસ પોઈન્ટ બાર મીટરનું હોવું જરૂરી છે બાવીસ વાર એને તમે મીટરમાં કન્વર્ટ કરો તો તમે જોઈ શકો છો વીસ પોઈન્ટ અગિયાર અડસઠ એટલે કે નિયર ઇક્વલ ટુ કેટલા તો કે વીસ પોઈન્ટ બાર

તે રીતે સ્ટમ્પ ખોડવા જોઈએ તો અહીંયાથી એક ફેક્ટ તમારે યાદ રાખી લેવાનું પીચ ડિસ્ટન્સ અથવા તો સામસામેના છેડાના બંને બાજુના સ્ટમ્પ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલા વાર હોય છે બાવીસ વાર હોય છે અને બાવીસ વારને મીટરમાં કન્વર્ટ કરો તો કેટલા મીટર થાય વીસ પોઈન્ટ બાર મીટર થાય ચલો ત્યારબાદ નોલેજ પૂરતું જ યાદ રાખવાનું છે પોપિંગ ક્રીઝ પોપિંગ ક્રીઝ કોને કહેવાય તો કે બોલિંગ ક્રિઝની આગળ આ બોલિંગ ક્રીઝ બોલિંગ ક્રીઝની આગળ એક પોઈન્ટ બાવીસ મીટરના અંતરે જે રેખા દોરવામાં આવે એને પોપિંગ ક્રીઝ કહેવામાં આવે છે ખાલી નોલેજ પૂરતું યાદ રાખવાનું છે કે બોલિંગ ક્રીઝની આગળ એક પોઈન્ટ બાવીસ મીટરના અંતરે જે રેખા ડ્રો કરવામાં આવે એને સેના તરીકે ઓળખવામાં આવે છે પોપિંગ ક્રીસ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિકની અંદરથી તમારે એક જ ઇન્ફોર્મેશન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાની હતી કે પીચનું ડિસ્ટન્સ બાવીસ વાર જેટલું હોય છે જેને મીટરમાં કન્વર્ટ કરો તો વીસ પોઈન્ટ બાર મીટર જેટલું હોય છે બાકીની ઇન્ફોર્મેશન તમારે નોલેજ પૂરતી ખાલી યાદ રાખવાની ચાલો હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ જે ક્રિકેટ રમત છે એના સાધનો વિશેની ચર્ચા કરીએ સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાના છીએ બેટ વિશેની બેટની લંબાઈ વધારેમાં વધારે કેટલી તો કે છન્નું પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલી હોવી જોઈએ એનો મતલબ આનાથી વધુ લંબાઈ હોવી જોઈએ નહીં બેટની પહોળાઈ વધારેમાં વધારે દસ પોઈન્ટ આઠ સેન્ટીમીટર જેટલી હોવી જોઈએ એનો મતલબ કે દસ પોઈન્ટ આઠ સેન્ટીમીટરથી વધારે બેટની પહોળાઈ હોવી જોઈએ નહીં પણ વિદ્યાર્થી મિત્રો એક નવો નિયમ પણ આવી ગયો છે આઈસીસીએ બહાર પાડેલો છે ન્યૂ ક્રિકેટ રૂલ્સ ફોર બેટ સાઇઝ એટલે કે બેટની સાઇઝ માટે એક નવો રૂલ્સ આઈસીસીએ બહાર પાડ્યો છે એ રૂલ્સ કયો છે ધ પરમિટેડ સાઇઝ ઓફ ધ બેટ ઇઝ નાઉ ડિફાઈન વિથ ધ વિથ એન્ડ લેન્થ અનચેન્જ એનો મતલબ કે લેન્થ એટલે કે લંબાઈ અને વિથ એટલે પહોળાઈ એમાં કોઈ ચેન્જ કર્યો નથી તો શું ચેન્જ કર્યું છે તો એના વિશેની માહિતી મેળવીએ બટ વિથ એડેડ કાંઈક ઇન્ફોર્મેશન એડ કરી છે રેસ્ટ્રિક્સન ઓન ધીકનેસ ઓફ ધ એજ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે થિકનેસ ઓફ ધી એજ ચાલીસ એમ એમ થિકનેસ ઓફ ધી એજ કેટલા એમ એમ ચાલીસ એમ એમ એનાથી વધારે એજ હોવી જોઈએ નહીં એક આ રેસ્ટ્રિક્શન ઉમેરી દીધું છે કે ચાલીસ એમ એમની એજ એનાથી વધવી જોઈએ નહી અહીંયા તમે જોઈ શકો છો આ જે પોર્સન છે એને એ જ કહેવામાં આવે છે એન્ડ ઓવરઓલ ઓવરઓલ એમ એમ તમે અહીંયા જોઈ શકો છો ઓવરઓલ ડેપ કેટલા એમ તો કે સિક્સટી સેવન એમ બાકી બધું જે સ્પેસિફિકેશન છે એમના એમ જ છે તો ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એટલી ઇન્ફોર્મેશન ઇમ્પોર્ટન્ટ નથી પણ નોલેજ પૂરતું તમને ખબર હોવી જોઈએ કે બેટની લંબાઈ વધુમાં વધુ છન્નું પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બેટની પહોળાઈ વધારેમાં વધારે કેટલા સેન્ટીમીટર દસ પોઈન્ટ આઠ સેન્ટીમીટર પણ એ ક્રિકેટની અંદર જે આઈસીસી આંતરરાષ્ટ્રીય સ્તરની સર્વોચ્ચ સંસ્થા છે એણે એક નવો રૂલ્સ બહાર પાડેલો છે કે ક્રિકેટની અંદર જે બેટ વપરાય છે એની લંબાઈ પહોળાઈમાં કોઈ ચેન્જ કર્યો નથી પણ એક રેસ્ટ્રિક્શન ઉમેરી દીધું કે એજ જે હોય છે એ ચાલીસ એમ એમથી વધવી જોઈએ નહીં અને જે ઓવરઓલ ડેપ્થ કહેવામાં આવે છે એ સિક્સટી સેવન એમ એમથી વધવી જોઈએ નહીં તો એક ઇન્ફોર્મેશન નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાની થશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ધડા વિશેની માહિતી લઈએ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ નથી પણ નોલેજ પૂરતું મારે તમને વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન આપવી જરૂરી છે દડો કે જેનો આકાર કેવો હોય છે ગોળ ત્યારબાદ દડાનું વજન વેઇટ કેટલું હોય છે તો કે પાંચ પૂર્ણાંક એક દત્યાંશ અંશથી ઓછું નહીં અને પાંચ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ અંશથી વધવું જોઈએ નહીં હવે વિદ્યાર્થી મિત્રો આ જે બધા માપદંડ નક્કી થયા હોય છે એ અલગ અલગ યુનિટમાં નક્કી થતા હોય છે જે દડા માટેનું જે નક્કી થયેલું છે એને અંશ તરીકે ડિફાઈન કરીને આપેલું છે અને એક ખાલી નોલેજ તમને ખબર હોવી જોઈએ એક અંશ એટલે કેટલા ગ્રામ થાય તો કે અઠ્યાવીસ પોઈન્ટ ચોત્રીસ પંચાણું ગ્રામ એટલે કે નિયરલી અઠ્યાવીસ પોઈન્ટ પાંત્રીસ ગ્રામ એક અંશ એટલે કેટલા ગ્રામ અઠ્યાવીસ પોઈન્ટ પાંત્રીસ ગ્રામ કે દડાનું વજન પાંચ પૂર્ણાંક એક દુત્યાંશ અંશથી ઓછું નહીં અને પાંચ પૂર્ણાંક ત્રણ ચતુર્થાઉશ અંશથી વધવું જોઈએ નહીં દડાનો ઘેરાવો ઘેરાવો એટલે વિદ્યાર્થી મિત્રો પરીઘ એનો પરીઘ આઠ પૂર્ણાંક તેર બાય પંદર ઇંચથી ઓછો નહીં તથા નવ ઇંચથી વધારે ન હોવો જોઈએ આ ઘેરાવા વિશેનું એક માપ છે તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ ડેટા કોઈ ઇમ્પોર્ટન્ટ નથી ખાલી તમારે નોલેજ પૂરતું યાદ રાખવાનું છે કે દડાનો આકાર ગોળ હોય છે એમનું વજન ઓંશમાં કેટલું હોય ઓછું ના હોવું જોઈએ વધુ ના હોવું જોઈએ અને પરીખ કેનાથી એટલું ઊંચથી ઓછું ના આવવું જોઈએ અને એનાથી વધારે ન હોવું જોઈએ એક ઇન્ફોર્મેશન જોજો જે આ વજન છે એનો યુનિટ ઓંશથી ડિફાઈન થયેલો છે ઘેરાઓ કે પરીખ કે જે સનાથી ડિફાઈન થયેલો છે ઇંચથી થયેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ ઇન્ફોર્મેશન હતી દડા વિશે નહીં ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો માહિતી લઈએ સ્ટમ્પની સ્ટમ્પની ઊંચાઈ કેટલી હોવી જોઈએ તો કે જમીનની સપાટીથી જમીનની સપાટીથી એકોતેર પોઈન્ટ બાર સેન્ટીમીટરની હોવી જોઈએ હવે આ જે સ્ટમ્પ છે એના ખાલી ડેટા નોલેજ પૂરતા જ જોવાના છે કે જેનો ગોળાકાર વ્યાસ ત્રણ પોઈન્ટ ઓગણપચાસ સેન્ટીમીટરથી ઓછો નહીં અને ત્રણ પોઈન્ટ એક્યાસી સેન્ટીમીટરથી વધુ હોવો જોઈએ નહીં ત્રણેય સ્ટમ્પના ઉપરના છેડે બેલ્સ એટલે કે ચકલી મૂકવા જરૂરી છે તો તમે જુઓ અહીંયા અને બેલ્સ કહેવાય એટલે કે ચકલી કહેવાય તો કે ત્રણેય સ્ટમ્પના ઉપરના છેડા વચ્ચે બેલ્સ એટલે કે ચકલી મૂકવી જરૂરી છે આ ચકલીનો ડેટા ખાલી ઇન્ફોર્મેશન પૂરતો જ યાદ રાખવાનો છે કે આ બેલ્સની લંબાઈ ચાર પૂર્ણાંક એક ચતુર્થાઉંશ ઇંચ જેટલી હોય છે અને સ્ટમ્પ ઉપર આ બેલ્સ ચકલી મૂક્યા પછી અડધા ઇંચથી વધારે બહાર રહેવી જોઈએ નહીં વિદ્યાર્થી મિત્રો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આવા નોર્મલ ક્વેશ્ચન પૂછાય કે ક્રિકેટની અંદર જે સ્ટમ્પ હોય છે ટોટલ કેટલા સ્ટમ્પ હોય છે તો આ સાઈડ ત્રણ સ્ટમ્પ અને એના સમાંતર બી ત્રણ સ્ટમ્પ હોય તો ટોટલ સ્ટમ્પની સંખ્યા કેટલી થાય છ થાય ચકલી ટોટલ કેટલી થાય તો કે અહીંયા બે અને એના સમાંતર સ્ટમ્પ ઉપર બી બે હશે તો ટોટલ ચકલીની સંખ્યા ચાર થાય તો આવા ક્વેશ્ચન પૂછાય અને અગાઉ બી એક ક્વેશ્ચન આવો ક્વેશ્ચન પૂછાયેલો છે કે ક્રિકેટની અંદર કેટલા વ્યક્તિઓ પેડ બાંધીને રમતા હોય છે તો તમને એમ લાગે બે બેટ્સમેન જ હોય ને એક વિકેટકીપર હોય એ બી પેડ બાંધતા હોય તો આવા ક્વેશ્ચન ભૂતકાળની અંદર પૂછાયેલા છે તો આવા ક્વેશ્ચન પૂછાઈ શકે બાકી આવા કોઈ ફેક્ચ્યુઅલ ડેટા પૂછાઈ શકે નહીં તો વિદ્યાર્થી મિત્રો આજે માહિતી હતી એ માહિતી હતી સ્ટમ્પ વિશે નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સેના ટોપિકની ચર્ચા કરી તો કે જે ક્રિકેટ રમત હતી એના સાથે સંકળાયેલા સાધનો બેટ વિશેની માહિતી આપી બોલ વિશેની માહિતી આપી સ્ટમ્પ વિશેની માહિતી આપી અને સ્ટમ્પની ઉપર જે ચકલી રાખવામાં આવે છે એના વિશેની માહિતી આપી હવે વિદ્યાર્થી મિત્રો સાવ ઇઝી ટોપિક કે ક્રિકેટ રમતના જે ખેલાડીઓ હોય છે કુલ કેટલા ખેલાડીઓ હોય છે અને એનો ગણવેશ શું હોય છે એના વિશેની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો જે પ્રત્યેક ટીમ હોય એની અંદર કુલ ખેલાડીની પસંદગી કરવામાં આવે છે એવા કેટલા ખેલાડી તો કે સૌથી પહેલાં તો સોળ ખેલાડીની પસંદગી કરવામાં આવે છે જ્યારે મેચ શરૂ થતાં પહેલાં કેટલા ખેલાડીના નામ જાહેર કરવામાં આવે છે તો કે બાર ખેલાડીના નામ જાહેર કરવામાં આવે છે એમાંથી રમવાવાળા કેટલા એટલે કે બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગ ભરનાર ખેલાડી તો કેટલા હોય છે અગિયાર ખેલાડી હોય છે તો એક જે રહી ગયો ને એ ખેલાડીને સેના તરીકે ઓળખવામાં આવે છે બારમા ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે આ જે બારમો ખેલાડી છે ને એ અગિયાર ખેલાડી પૈકી કોઈ પણ ખેલાડીને ઈજા થાય અથવા તો કોઈ પણ કારણોસર એ પેવેલિયનમાં જાય તો એના આવેજીએ માત્ર ને માત્ર ફિલ્ડિંગ ભરવા માટે બારમો ખેલાડી મેદાનમાં આવી શકે છે પણ આ બારમા ખેલાડીને ન તો બેટિંગ કરી શકે ન તો બોલિંગ કરી શકે અને ન તો એ વિકેટ કીપિંગ કરી શકે આ ખાસ ધ્યાન રાખજો બારમો જે ખેલાડી આવશે માત્ર ને માત્ર ફિલ્ડિંગ ભરવા આવી શકે કૂકની અવેજીમાં પણ એને બેટિંગનો અધિકાર નથી બોલિંગનો પણ અધિકાર નથી સાથે ને સાથે વિકેટકીપિંગનો પણ અધિકાર નથી તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે ફરી એક વખત આ રિપીટ કરી દઉં કે પ્રત્યેક ટીમમાં ક્રિકેટની રમતમાં કુલ ખેલાડીની પસંદગી કરવામાં આવે તો સંખ્યા સોળ છે મેચ શરૂ થતાં પહેલાં કેટલા ખેલાડીના નામ જાહેર થાય બાર ખેલાડીના નામ જાહેર થાય રમશે કેટલા અગિયાર ખેલાડી જે બાકી રહી ગયો ને એ ખેલાડી સેના તરીકે ઓળખાશે બારમા ખેલાડી તરીકે અવેજી માટે થઈને મેદાનની અંદર આવી શકે પણ એને ન તો બેટિંગનો અધિકાર છે ન તો બોલિંગનો અધિકાર છે અને ન તો વિકેટ અધિકાર છે હવે વિદ્યાર્થી મિત્રો સૌથી ઇઝી કે ક્રિકેટ રમતની અંદર ગણવેશ કેવો હોય તો પહેલાં તો તમને ક્રિકેટ રમતના ફોર્મેટ ખબર હોવી જોઈએ એક ફોર્મેટ છે ટેસ્ટ એક ફોર્મેટ છે વન ડે અને એક ફોર્મેટ છે ટી ટ્વેન્ટી તો કે ટેસ્ટ મેચની અંદર કેવા પ્રકારનો ગણવેશ હોય છે તો સફેદ કલરનો ગણવેશ હોય છે જ્યારે વન ડે અથવા ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ હોય એની અંદર રંગીન ગણવેશ હોય છે જે વિદ્યાર્થી મિત્રો આ ઇન્ફોર્મેશન જનરલી બધાને ખબર જ હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિકની અંદર આપણે શેની ચર્ચા કરી તો કે ક્રિકેટ રમતની અંદર ખેલાડીઓના સંખ્યાની ચર્ચા કરી અને ક્રિકેટના રમતના ખેલાડીઓના ગણવેશ વિશેની ચર્ચા કરી હવે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી છે અને એ છે વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ રમત સાથે સંકળાયેલા શબ્દો વન બાય વન ચર્ચા કરીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને ઇન્ફોર્મેશન સંપૂર્ણ ડિટેલ સાથે સમજાઈશ પણ તમારે કાંઈ આની અંદરથી ગોખવાનું નથી છેલ્લે તમને એટલું યાદ રહેવું જોઈએ કે આ સ્ટાન્સ બેકલિફ્ટ આવા જે બધા શબ્દો છે ને એ ક્રિકેટ રમત સાથે સંકળાયેલા શબ્દો છે હા દરેક શબ્દોને ઇન્ફોર્મેશન સો ટકા આપીશ પણ છેલ્લે તમારે કાંઈ ગોખવાનું નથી ખાલી સમજવાનું છે અને અંતે ખાલી યાદ રાખવાનું છે કે આ શબ્દ ક્રિકેટ રમત સાથે ઇમ્પોર્ટન્ટ છે એવા જ શબ્દોને અહીંયા સિલેક્ટ કરેલા છે અને ડિટેલમાં આપણે એની ચર્ચા કરવાના છે એક પણ શબ્દને વિદ્યાર્થી મિત્રો આપણે જવા નહીં દઈએ અને તમારે છેલ્લે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આ શબ્દ છે ને એ ક્રિકેટ રમત સાથે સંકળાયેલો સમજાવવાની જવાબદારી મારી પર છોડજો પણ યાદ રાખવાની જવાબદારી તમારા ઉપર રાખજો પહેલું જ વિદ્યાર્થી મિત્રો જે શબ્દ છે સ્ટાન્સ સ્ટાન્સ કોને કહેવાય જો આવી રીતે તમે ગોખેલું હોય કે સ્ટાન્સ ક્રિકેટ રમત સાથે સંકળાયેલું છે તો બે જ દિવસમાં તમે ભૂલી જશો પણ એક જ વખતમાં હું વિદ્યાર્થી મિત્રો આને તમને સમજાવી આપું કે ભાઈ આને સ્ટાન્સ કહેવાય તો સો ટકા તમારા મગજની અંદર આ શબ્દ ઉતરી જશે કે સ્ટાન્સ કોને કહેવાય ક્રિકેટમાં તો શરૂઆત કરીએ સૌથી પહેલો સંકળાયેલો શબ્દ સ્ટાન્સ સ્ટાન્સ કોને કહેવાય તો કે બેટ પકડીને વિકેટ ઉપર ઊભા રહેવાની સ્થિતિ બેટ પકડીને વિકેટ ઉપર ઊભા રહેવાની સ્થિતિ એને સેના તરીકે ઓળખવામાં આવે સ્ટાન્સ તરીકે ઓળખવામાં આવે ક્લિયર કે બેટ પકડીને વિકેટ ઉપર ઊભા રહેવાની સ્થિતિ એને શું કહેવાય સ્ટાન્સ કહેવામાં આવે છે ચલો બીજા શબ્દની ચર્ચા કરીએ બેકલિફ્ટ કોને કહેવાય તો કે દડાને રમવા માટે દડાને રમવા માટે આ બેટ છે બેટને પાછળની તરફ પદ્ધતિસર ઉચકવાના કૌશલ્યને સેના તરીકે ઓળખવામાં આવે છે બેકલિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે ફરી વખત રિપીટ કરું દડાને રમવા માટે દડાને રમવા માટે બેટને પદ્ધતિસર પાછળની તરફ ઉચકવાના કૌશલ્યને સેના તરીકે ઓળખવામાં આવે છે બેકલિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે ચલો બે શબ્દો ક્લિયર થઈ ગયા સ્ટાન્સ કોને કહેવાય બેકલિફ્ટ કોને કહેવાય ચલો એના પછીના બે હાવ ઈજી ફ્રન્ટ ફ્રુટ ડ્રાઈવ અને બેક બેકફ્રુટ ડ્રાઈવ તો પહેલા આપણે સમજીએ ફ્રન્ટ ફ્રૂટ ડ્રાઈવ બેટ્સમેન આગળના પગ પર શરીરનું વજન મૂકીને બેટ્સમેન આગળના પગ પર ફ્રન્ટ ફૂટ એટલે કે તરીકે ઓળખવામાં આવે છે આ જેને આવડી ગયું હોય એને ઓટોમેટિક આવડી જાય કયો ડ્રાઈવ ફૂટ ડ્રાઈવ બેટ્સમેન પાછળના પગ પર શરીરનું વજન રાખીને બોલને ફટકારે છે એને સેના તરીકે ઓળખવામાં આવે છે બેકફૂટ ડ્રાઈવ તરીકે ઓળખવામાં આવે છે આગળના પગ પર વજન રાખીને ફટકારે તો કયો શોટ ફન ફ્રૂટ ડ્રાઈવ પાછળના પગ પર વજન રાખીને બોલને ફટકારે તો એને કયું ડ્રાઈવ કહેવાય બેકફૂટ ડ્રાઈવ કહેવાય ચલો બંને શબ્દ ક્લિયર ફન્ટફ્રુટ ડ્રાઈવ અને ફૂટ ડ્રાઈવ ચલો ત્યારબાદનું સાવ ઇઝી હુક શોટ હુક શોટ કોને કહેવાય તો કે જ્યારે ફાસ્ટ બોલિંગ થતી હોય ને બાઉન્સર આવે ને ફાસ્ટ બોલિંગની અંદર દડો શોર્ટ પીચ આવે એટલે કે બાઉન્સર આવે અથવા શોર્ટ પીચ આવે ત્યારે આ પ્રકારનો શોર્ટ રમવામાં આવે છે ત્યારે આ દડાને બેકલિફ્ટથી ફટકો માર્યા બાદ બેકલિફ્ટ એટલે બેટ હોય ને પાછળની તરફ પદ્ધતિસર ઉચકવાનું કૌશલ્ય એને આપણે શું કહેતા હતા બેકલિફ્ટ કહેતા હતા તો બેકલિફ્ટથી ફટકો માર્યા પછી બેટના ફોલો થ્રુની ક્રિયા બેટના ફોલો થ્રુની ક્રિયા હૂક જેવી થતી હતી એટલા માટે આ શોર્ટને સેના તરીકે ઓળખવામાં આવે છે હૂક શોટ તરીકે ઓળખવામાં આવે છે ચલો ક્લિયર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે એટલું જ યાદ રાખવાનું આ હૂક શોટ કઈ રમત સાથે સંકળાયેલો શબ્દ છે ક્રિકેટ રમત સાથે સંકળાયેલો શબ્દ છે ફરી વખત રિપીટ કરી દઉં હૂક શોટ ક્યારે રમવામાં આવે ફાસ્ટ બોલિંગની અંદર દોડો શોર્ટ પીચ આવે બાઉન્સર આવે ત્યારે જે બેકલિફ્ટથી દડાને ફટકારવામાં આવે છે બેટને પાછળની તરફ પદ્ધતિસર ઉચકવાનું કૌશલ્ય જેને બેક બેકલિફ્ટ કહેતા હતા અને ફટકો મારો ત્યાં બેટના જે ફોલો થ્રુની ક્રિયા છે હુક જેવા આકંદની હતી એટલા માટે એને સેના તરીકે ઓળખવામાં આવે છે હુક શોટ તરીકે ઓળખવામાં આવે છે ચલો ત્યાર સૌથી ઇઝી બાઉન્ડ્રી કોને કહેવાય તો કે નિયત કરેલી હદ નિયત કરેલી હદ ની બાર દડો પીચ પર પડીને જાય તો બેટ્સમેનને બાઉન્ડ્રીના કેટલા રન મળે ચાર રન મળે આવી રીતે અમ્પાયર ઈશારો કરે ચાર રનનો જે તમે સ્ક્રીન ઉપર ઈમેજ જોઈ શકો છો બિલી બાઉન્ડનની જે ચાર રન આપી રહ્યા છે અને દડો પીચ પડ્યા સિવાય બાઉન્ડ્રીની હદ ઓળંગી જાય તો બેટ્સમેનને સિક્સરના કેટલા રન મળે છ રન મળે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો બિલી બાઉન્ડન કે જે છ રનના ઇશારા કરી રહ્યા છે તો બાઉન્ડ્રી નિયત કરેલી હદની બાર દડો પીચ પર પડીને જાય તો બેટ્સમેનને કેટલા રન મળે ચાર રન મળે અને દડો પીચ પડ્યા સિવાય બાઉન્ડ્રીની હદ ઓળંગી જાય તો બેટ્સમેનને સિક્સરના કેટલા રન મળે છ રન મળે છે ચાલો હવેના બે શબ્દો ઓટોમેટિક તમને આવડી જાય એક સમજાઈશ તો એક તો તમને ઓટોમેટિક આવડી જાય પહેલાં સમજવાનું છે બાય અને પછી સમજવાનું છે લેગ બાય બાય કોને કહેવાય તો કે બેટ્સમેનના સ્પર્શ કર્યા સિવાય દળો વિકેટની પાછળ જાય અને બેટ્સમેન દોડીને રન લીએ તો એ જે રન છે ને એને બાયના રન કહેવાય અને અમ્પાયર આ રીતે ઈશારો કરતા હોય જ્યારે બાયનો રન મળે ને તો આ રીતનો ઈશારો કરતા હોય છે ફરી વખત રિપીટ કરું બેટ્સમેન ને સ્પર્શ કર્યા સિવાય બેટ્સમેન ને સ્પર્શ કર્યા સિવાય દોડો વિકેટ ની પાછળ જાય અને બેટ્સમેન દોડીને રન લઈ લે તો એ રન ને કયા રન તરીકે ઓળખવામાં આવે છે બાય ના રન તરીકે ઓળખવામાં આવે છે તો લેગ બાય કોને કહેવાય તો કે બેટ્સમેન ના હાથ ના પંજા સિવાય હાથ ના પંજા સિવાય શરીર ના કોઈ પણ ભાગ ને સ્પર્શ કરે અને દોડો દૂર જાય અને બેટ્સમેન દોડીને જો એ રન લઈ લઈએ તો એ રનને સેના તરીકે ઓળખવામાં આવે છે લેગ બાય ના રન તરીકે ઓળખવામાં આવે છે ત્યારે અમ્પાયર આ રીતનો ઇશારો કરતા હોય છે લેગ બાયનો બાયમાં શું સ્પર્શ કર્યા વિના દોડીને રન લેવા માંડે તો એ રન બાયના રન લેગ બાયમાં શું હોય બેટ્સમેનના હાથના પંજા સિવાય શરીરના કોઈ પણ ભાગને અડે અને દોડીને બેટ્સમેન રન લઈ લઈએ તો એ રનને સેના તરીકે ઓળખવામાં આવે છે લેગ બાય ના રન તરીકે ઓળખવામાં આવે છે ચલો ત્યાર બાદના બંને શબ્દો સાવ ઇઝી ફિલ્ડિંગ કોને કહેવાય તો દડાને રોકવાની ક્રિયા દડાને રોકવાની ક્રિયા એને સેના તરીકે ઓળખવામાં આવે છે ફિલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે થ્રોઈંગ કોને કહેવાય એ પણ સાવ ઇઝી દડાને યોગ્ય રીતે અટકાવીને એટલે કે ફિલ્ડિંગ ભરીને ઝડપી અને ચોકસાઈ પૂર્વક દડાના ફેંકવાના કૌશલ્યને સેના તરીકે ઓળખવામાં આવે છે થ્રોઈંગ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો બંને શબ્દો સાવ ઇઝી ફિલ્ડિંગ કોને કહેવાય અને થ્રોઈંગ કોને કહેવાય ચલો ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો નો બોલ નો બોલ દડો નિયમ પ્રમાણે ન ફેંકાય દડો નિયમ પ્રમાણે ન ફેંકાય તો એને સેના તરીકે ઓળખવામાં આવે છે નો બોલ તરીકે ઓળખવામાં આવે છે નો બોલમાં શું હોય તો કે એક રન મળશે કોને દાવ લેનાર ટુકડીને અને આ નો બોલ જે છે એને ઓવરમાં ગણવામાં આવતો નથી નો બોલ દરમિયાન બેટ્સમેન દડાને રમી શકે છે આઉટ થાય તો બેટ્સમેનને આઉટ આપવામાં આવતો નથી પણ અહીંયા યાદ રાખવું રહ્યું કે જો બેટ્સમેન રન આઉટ થાય તો એને સેના તરીકે આઉટ આપવામાં આવશે આઉટ તરીકે આઉટ આપવામાં આવશે તો એક વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન યાદ રાખજો નો બોલ કોને કહેવાય દળો નિયમ પ્રમાણે ન ફેંકાય તો એને સેના તરીકે ઓળખવામાં આવે છે નો બોલ તરીકે ઓળખવામાં આવે છે નો બોલનો જે એક એક્સ્ટ્રા રન મળે છે એ દાવ લેનાર ટુકડીને મળે છે અને આ નો બોલ છે એ ઓવરની અંદર ગણાતો નથી નો બોલ દરમિયાન બેટ્સમેન દડાને રમી શકે બિલકુલ રમી શકે હા દડાને રમી શકે આઉટ થાય તો એને આઉટ આપવામાં આવતો નથી પણ રન આઉટ થાય તો એને શું આપવામાં આવે છે આઉટ આપવામાં આવે છે બેટ્સમેન ઓકે બોલર જ્યારે નો બોલ ફેંકે છે તો અમ્પાયર આ રીતનો ઇશારો કરતા હોય છે નો બોલનું અને વિદ્યાર્થી મિત્રો વન ડે અને ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે કે ટી ટ્વેન્ટી મેચની અંદર જો બોલર નો બોલ કરે તો ત્યારબાદ એક શું આપવામાં આવે છે ફ્રી હિટ આપવામાં આવે છે શું આપવામાં આવે છે ફ્રી હિટ આપવામાં આવે છે ચલો નો બોલ આવડી ગયો તો એના બાદ હવે શેની ચર્ચા કરીએ વ્હાઈટ બોલ બેટ્સમેનને રમવાની પોંચ બાર અથવા તો દૂરથી પસાર થતા દડાને સેના તરીકે ગણવામાં આવે છે વ્હાઈટ બોલ તરીકે ગણવામાં આવે છે આ રીતે અમ્પાયર ઇશારો કરતા હોય છે વ્હાઈટ બોલની વ્હાઈટ બોલ થશે તો એક એક્સ્ટ્રા રન મળશે દાવ લેનાર ટુકડીને અને વ્હાઈટ બોલની અંદર ઓવર વ્હાઈટ બોલ જે છે એ ઓવરમાં ગણાતો નથી પણ એક યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો વ્હાઈટ બોલની અંદર જો સ્ટમ્પિંગ આઉટ થાય તો એને આઉટ આપી દેવામાં આવે છે સેમ નો બોલની અંદર રન આઉટ થાય તો આઉટ આપી દેવાનો એ જ રીતે વ્હાઈટ બોલની અંદર જો સ્ટમ્પિંગ થયું તો એને શું આપવામાં આવે છે આઉટ આપવામાં આવે છે તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ધોની કે જે સ્ટમ્પિંગ કરી રહ્યા છે ચલો ત્યાર બાદનું સૌથી ઇઝી નો બોલ જોઈ ગયા વ્હાઈટ બોલ જોઈ ગયા હવે જોવાનું છે ડેડ બોલ ડેડ બોલ સામાન્ય ભાષામાં તો તમે એવું જ વિચારો રમી ન શકાય એવો દડો હોય એને સેના તરીકે ઓળખાય ડેડ બોલ તરીકે બી ઓળખી શકાય અને બીજી રીતે કઈ રીતે અને બેટ્સમેન આઉટ થાય ત્યારે પણ દડો પછી શું ગણાશે ડેડ ગણાશે ત્યારબાદ ફરી એક દડો નાખવામાં જ્યાં નેક્સ્ટ બેટ્સમેન આવશે ત્યાં દડો નાખવામાં આવશે તો એટલા સમય પૂરતું એ દડો શું ગણાશે ડેડ થઈ ગયેલો ગણાશે તો ફરી એક વખત કહી દઉં ડેડ બોલ રમી ન શકાય એવા દડાને પણ આપણે શેના તરીકે ઓળખી શકીએ ડેડ બોલ તરીકે ઓળખી શકીએ ત્યારે અમ્પાયર આ રીતનો ઈશારા કરતા હોય છે ડેડ બોલના બીજી કઈ રીતે ડેડ બોલ કહી શકો તમે કે દડો વિકેટકીપરના હાથમાં સ્થાયી થઈ જાય હવે નવો દડો ફેંકાય ત્યાં સુધીનો જે સમયગાળો છે ને એ પૂરતો દડો શું ગણાય ડેડ ગણાય અને બેટ્સમેન આઉટ થઈ જાય ત્યારબાદ એ દડો રહ્યો એ શું ગણાશે ડેડ ગણાશે નેક્સ્ટ બેટ્સમેનના દડો નાખશે ત્યારે એ દડો ગણાશે પણ એ પૂરતો જે સમય રહ્યો ને એ સમય પૂરતો દડો શું ગણાશે ડેડ ગણાશે ચલો ત્યારબાદનો વિદ્યાર્થી મિત્રો બહુ જ ઈઝી સૌથી પહેલા જોઈએ બોલ્ડ આઉટ દડો બેટ્સમેનના બેટને અથવા શરીરને અટકીને સીધો વિકેટ ઉપર પડે સીધો ક્યાં પડે વિકેટ ઉપર પડે તો એ જે બેટ્સમેન છે એ શું ગણાશે બોલ્ડ આઉટ ગણાશે તો તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો બ્રેટલી બોલિંગ કરી રહ્યા છે અને આઉટ જે બેટ્સમેન થાય છે કઈ રીતે આઉટ થઈ રહ્યા છે બોલ્ડ આઉટ થઈ રહ્યા છે દળો બેટ્સમેનના બેટને અથવા તો શરીરને અડકીને સીધો વિકેટ ઉપર પડે તો બેટ્સમેન કયા આઉટ તરીકે ગણાશે બોલ્ડ આઉટ તરીકે ગણાશે ચલો કોટ આઉટ આઉટ એટલે કે કેચ બેટ્સમેન ફિલ્ડરના હાથમાં જમીનના સ્પર્શ થાય એ પહેલા ઝીલાઈ જાય તો બેટ્સમેન શું ગણાશે કોટ આઉટ ગણાશે એટલે કે કેચ આઉટ ગણાશે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દડો બેટ્સમેનના બેટને અડીને દડો જમીન પર પડ્યા પહેલા જ ફિલ્ડરના હાથમાં ઝીલાઈ જાય છે તો આ જે બેટ્સમેન છે એ સેના તરીકે આઉટ ગણાશે કેચ આઉટ તરીકે ગણાશે તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન જે છે જે કેચ આઉટ થયેલ છે ચલો ત્યારબાદ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો હિટ ધી વિકેટ હિટ ધી વિકેટ કોને કહેવાય બેટ્સમેન દડાને ફટકારવા જતા બેટ્સમેન દડાને ફટકારવા વિકેટ પાડી નાખે તો એને તરીકે ઓળખવામાં આવે છે હિટ વિકેટ તરીકે ઓળખવામાં આવે છે બે ઉદાહરણથી મેં તમને સમજાયેલ છે હિટ ધી વિકેટ બેટ્સમેન દડાને ફટકારવા જતા વિકેટને પાડી નાખે તો ઈ સેના તરીકે ઓળખાશે હિટ ધી વિકેટ તરીકે ઓળખા તો સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો તમે બે ઉદાહરણ પણ જોઈ શકો છો પાકિસ્તાનના બેટ્સમેન છે ઇન્જેમા મુલક એ રમવા જતા વિકેટને પાડી નાખે છે તો આ બેટ્સમેન કયા આઉટ ગણાશે હિટ ધી વિકેટ આઉટ ગણાશે ચલો ત્યાર બાદ ફરી મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓબ્સ્ટ્રક્ટિંગ ધી ફિલ્ડ વિદ્યાર્થી મિત્રો બહુ જ ટફ લેવલની એક્ઝામ હોય ત્યારે આવા શબ્દો તમારી એક્ઝામમાં પૂછાશે ઓબસ્ટ્રેક્ટિંગ ધીલ્ડ કઈ રમત સાથે સંકળાયેલ શબ્દ છે આન્સર આવશે ક્રિકેટ તો આ શું છે વિદ્યાર્થી મિત્રો ઓબ્રક્ટી ફિલ્ડ તો એના વિશેની ચર્ચા કરીએ બેટ્સમેન ફિલ્ડરને તેના કાર્યમાં અડચણ ઊભી કરે અને તો અમ્પાયર બેટ્સમેનને ધ ફિલ્ડ માટે આઉટ આપી શકે છે ખબર પડી વિદ્યાર્થી મિત્રો આ શું કહેવા માગે છે કે બેટ્સમેન ફિલ્ડરને તેના કાર્યમાં અડચણ ઊભી કરે તો અમ્પાયર બેટ્સમેનને ઓબ્સ્ટ્રેક્ટિંગ ધ ફિલ્ડ માટે આઉટ આપી શકે છે એના માટે વિદ્યાર્થી મિત્રો ફરી મેં તમારી સામે બે ઉદાહરણ રજૂ કર્યા છે તો તમે પહેલું ઉદાહરણ જોઈ શકો છો પાકિસ્તાની એક બેટ્સમેન જે ઇન્જમામૂલ હક કે જે ફિલ્ડરને તેના કાર્યમાં અડચણ ઊભી કરે છે ફિલ્ડર જે થ્રો કરે છે એને રોકે છે એટલે કે અડચણ ઊભી કરે છે તો એના માટે અમ્પાયરે આઉટ આપેલ હતો જે આઉટ સેના આધારે આપેલો હતો તો યાદ રાખીશું ઓબસ્ટ્રેક્ટિંગ ફિલ્ડ એવું જ સેમ ઉદાહરણ અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે ઓસ્ટ્રેલિયન બોલર થ્રો કરે છે અને બેટ્સમેન એ થ્રોને અટકાવી દે છે એટલે કે ફિલ્ડરના કાર્યમાં મુશ્કેલી ઊભી કરે છે અડચણ ઊભી કરે છે તો અહીંયા અમ્પાયર આઉટ આપશે અને આ કયો આઉટ ગણાશે ઓબસ્ટ્રેક્ટિંગ ફિલ્ડ આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો આ શબ્દ હવે તમને ક્લિયર થઈ ગયો છે ચલો ત્યારબાદ અવારનવાર અવાર નવાર એક્ઝામમાં શબ્દ પૂછાયેલો છે એલ બી ડબલ્યુ કઈ રમત સાથે સંકળાયેલ છે ક્રિકેટ રમત સાથે સંકળાયેલ છે એલ બી નું ફૂલ ફોર્મ બી પૂછાયેલું છે એનું ફૂલ ફોર્મ થશે લેગ બિફોર વિકેટ ચલો સમજી શું છે બેટ્સમેનના હાથ સિવાયનો ભાગ વિકેટની વચ્ચે હોય અને દડો પહેલાં બેટ સાથે અથડાયો ન હોય બે કન્ડિશન જોજો બેટ્સમેનના હાથ સિવાયનો ભાગ બેટ્સમેનના હાથ સિવાયનો ભાગ વિકેટની વચ્ચે હોય અને દડો પહેલાં બેટની સાથે અથડાયો ન હોય ત્યારે અમ્પાયરને એવું લાગે કે દડો રોકાયો ન હોત ને તો આ દડો સીધો વિકેટમાં ગયો હોત તો આ વખતે અમ્પાયર બેટ્સમેનને લેગ વિકેટ ગણીને શું આપશે આપશે આઉટ તો વિદ્યાર્થી મિત્રો એના માટે પણ મેં એક સ્ક્રીન ઉપર તમને એક ઉદાહરણ સાથે સમજાયેલું છે તમે જોઈ શકો છો સચિન તેંડુલકર રમી રહ્યા છે અને એક એલ ડબલ્યુ નું ઉદાહરણ અહીંયા આપેલ છે ઓકે તો તમે જુઓ અહીંયા બેટ્સમેન જો રોકે છે એ દડો રોકાઈ ગયો અને અમ્પાયરને એવું લાગ્યું કે આ દડો જો રોકાયો ન હોત તો એ વિકેટમાં ગયો હોત તો અમ્પાયર આ સમયે લેગ બિફોર વિકેટ ગણીને શું આપી દેશે આઉટ આપી દેશે ચલો અહીંયા બી તમે જોઈ શકો છો દડો રોકાયો ન હોત સીધો એ વિકેટમાં જાત તો આના ટાઈમે અમ્પાયર લેગ બિફોર વિકેટ ગણીને આઉટ આપશે ચલો એક વખત ફરી સમજાવી દઉં લેગ બિફોર વિકેટ ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલું છે કે બેટ્સમેનના હાથ સિવાયનો ભાગ વિકેટની વચ્ચે હોય અને જે દડો આવ્યો એ બેટને અથડાયો ન હોય અને અમ્પાયરને એવું લાગે કે આ દડો જો રોકાયો ન હોત તો એ સીધો વિકેટમાં જાત તો અમ્પાયર આ સમયે બેટ્સમેનને એલ બી ડબલ્યુ લેગ બિફોર વિકેટ ગણીને શું આપી દેશે આઉટ આપી દેશે ચલો ત્યાર ઈઝી વિદ્યાર્થી મિત્રો રન આઉટ બેટ્સમેન રન લેવા જતાં પોપિંગ ક્રીઝની બહાર હોય અને ફિલ્ડર તો વિકેટકીપર એની વિકેટ પાડી નાખે તો બેટ્સમેન કયા આઉટ તરીકે ગણાશે રન આઉટ તરીકે ગણાશે સ્ક્રીન ઉપર એક સરસ ઉદાહરણ જોઈ શકો છો બેટ્સમેન રન લેવા ગયો પોપિંગ ક્રીઝની બહાર બાર હતું અને વિકેટકીપર વિકેટ પાડી નાખે છે તો આજે આઉટ ગણાય છે સેના તરીકે ગણાશે રનઆઉટ તરીકે ગણાશે સેમ વિદ્યાર્થી મિત્રો સ્ટમ્પ આઉટ છે બેટ્સમેન દડાને રમવા જતા પોપિંગ ક્રીઝની બહાર જાય અને વિકેટકીપર એની વિકેટ પાડી નાખે તો બેટ્સમેન આઉટ ગણાશે કયા આઉટ તો કે સ્ટમ્પ આઉટ ગણાશે ફરી એક વખત સમજાવી દો બેટ્સમેન દડાને રમવા જતા પોપિંગ ક્રીઝની બહાર આવશે અને વિકેટકીપર વિકેટ પાડી નાખે તો બેટ્સમેન કયા આઉટ ગણાશે સ્ટમ્પ આઉટ ગણાશે અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો નો અંદર અંદર આઉટ સ્ટમ્પ પણ સ્ટમ્પ આઉટ ચાલે ચલો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે જીપીએસસી ઓનલાઈન જોઈ રહ્યા હોય ત્યારે તમને સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો નવી નવી ઇન્ફોર્મેશનો મળતી જ રહે છે તો એવી જ વિદ્યાર્થી મિત્રો એક નવો શબ્દ જે અત્યારે બહુ જ ચર્ચામાં છે અને એ જ ક્રિકેટ રમત સાથે સંકળાયેલો શબ્દ એ છે માકડિંગ શું છે માકડિંગ તો વિદ્યાર્થી મિત્રો એક આપણા ભારતીય ક્રિકેટર હતા વિનુ માકડ આ વિનુ માકડ પરથી વિદ્યાર્થી મિત્રો આ શબ્દ આવેલો છે માકડિંગ શું છે તો કે સિડનીમાં સિડની ટેસ્ટની એક મેચ ચાલુ હતી સિડની ટેસ્ટમાં એ સમયે વિનુ માકડે બોલિંગ દરમિયાન નોન સ્ટ્રાઈકર પર હતા બિલ બ્રાઉન એને રન આઉટ કર્યા હતા તો વિનુ માકડ પરથી વિદ્યાર્થી મિત્રો જે શબ્દ બહાર આવી ગયો અને એ શબ્દ આવ્યો વિદ્યાર્થી મિત્રો માકડીંગ એટલે કે કેવું હોય વિદ્યાર્થી મિત્રો બોલર બોલિંગ કરવા જઈ રહ્યા હોય હજી એક્શન કમ્પ્લીટ ના થઈ હોય અને એની પહેલાં જે નોન સ્ટ્રાઇકર પર રહેલો બેટ્સમેન જો ક્રીઝની બહાર આવી જાય પોપિંગ ક્રીઝની બહાર આવી જાય અને બોલર જો આઉટ કરી દે તો વિદ્યાર્થી મિત્રો એ બેટ્સમેન આઉટ જ ગણાશે એ હું નથી કહેતો વિદ્યાર્થી મિત્રો આઈસીસીનો નિયમ એકતાલીસ પોઈન્ટ સો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરે છે કે બોલર જ્યારે બોલ નાખી ન ચૂક્યો હોય અને આમ ડિલિવરી માટે સ્વિંગ પૂરો ન કર્યો હોય ત્યાં સુધી નોન સ્ટ્રાઇકર એન્ડ પર એ રન આઉટ કરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ છે માર્કડિંગ અને આવનારી એક્ઝામ માટે વિદ્યાર્થી મિત્રો આ શબ્દ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિવાદ અથવા તો શબ્દ શું છે તો ક્રિકેટ રમત સાથે સંકળાયેલો શબ્દ છે બહુ જ નવું છે ફરી એક વખત રિપીટ કરી દઉં વિનુ માકડ પરથી આવેલું છે માકડીંગ સિડની ટેસ્ટમાં વિનુ માકડ જ્યારે બોલિંગ કરી રહ્યા હતા ત્યારે નોન સ્ટ્રાઇકર પર હતા બિલ બ્રાઉન એને આ રીતે રનઆઉટ કર્યો હતો આઈસીસીનો નિયમ એકતાલીસ પોઈન્ટ સોળ સ્પષ્ટ રીતે ઉલ્લેખ દર્શાવે છે કે બોલર જ્યારે બોલ નાખી ન ચૂક્યો હોય અને આમ ડિલિવરી માટે સ્વિંગ પૂરો ન કર્યો હોય ત્યાં સુધી નોન સ્ટ્રાઇકર પર રહેલ બેટ્સમેન ઓકે ક્રિસ છોડી શકે નહીં જો છોડશે તો બોલર એને શું કરી શકે રન આઉટ કરી શકે તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ યાદ રાખજો આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માર્કડીંગ શબ્દ ચલો હવે બહુ ટફ લેવલના શબ્દ જ્યારે ટફ લેવલની એક્ઝામ હોય ત્યારે આવા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો નીકળતા હોય છે હિટ ધી બોલ્ટ વાઇઝ આઉટ એ શું છે બેટ્સમેન દડાને એકવાર રમી ફરી વિકેટ તરફ જતા દડાને હાથથી અટકાવી લે ફરી દડાને હાથથી અટકાવી લઈએ તે સમયે જો અપીલ થાય તો બેટ્સમેનને બોલ ટાઈસ આઉટ ગણીને એને શું કરી દેવામાં આવશે આઉટ કરી દેવામાં આવશે તો અહીંયા તમે સ્ક્રીન ઉપર ઈમેજ જોઈ શકો છો બેટ્સમેન વખત રમી લીધો અને આ દડો જો વિકેટ તરફ જતો હોય તો દડાને જો હાથથી અટકાવી લે બેટથી અટકાવી શકાયો પણ જો એ દડાને હાથથી અટકાવી લેશે કે ભાઈ વિકેટને નોડે લાઈન હું હાથથી અટકાવી લો જો એવું કરશે અને સામા પક્ષવાળા જો અપીલ કરશે તો અમ્પાયર હિટ ધી બોલ ટાઈઝ ગણીને એને શું આપી દેશે આઉટ આપી દેશે હિટ ધી બોલ આઉટ ચલો ક્લિયર હવે છે તો કે બંને વિકેટ પાસેના કોઈ પણ બેટ્સમેન એટલે બે બેટ્સમેન હોય સામ સામે સામા પક્ષની વિનંતી સિવાય એટલે કે સામેના ટીમના પ્લેયરની વિનંતી સિવાય રમતમાં રહેલ દડાને જો હાથથી પકડી લે દડાને હાથથી પકડી લે અને સામા પક્ષની ટીમ જો અપીલ કરે તો અમ્પાયર એને હેન્ડલ ધી બોલ આઉટ ગણીને એને શું આપી દેશે આઉટ આપી દેશે ચલો ક્લિયર ફરી વખત રિપીટ કરું બંને વિકેટ પાસેના કોઈ પણ બેટ્સમેન હોય અને સામા પક્ષની વિનંતી સિવાય જો દડાને બેટ્સમેન પકડી લેશે અને હાથથી પકડે અને સામા પક્ષની ટીમ જો અપીલ કરે તો અમ્પાયર એને હેન્ડલ ધી બોલ આઉટ ગણીને એને શું આપી દેશે આઉટ આપી દેશે બંને શબ્દો ક્લિયર હિટ ધી બોલ ટ્વાઇઝ આઉટ અને હેન્ડલ ધી બોલ આઉટ કઈ રમત સાથે સંકળાયેલા શબ્દ છે ક્રિકેટ રમત સાથે સંકળાયેલા શબ્દ છે ચલો ત્યારબાદનું સાવ ઇઝી અપીલ અપીલ કોને કહેવાય તો કે સામી ટુકડીના ખેલાડીઓ દ્વારા બેટ્સમેન આઉટ છે તેવા પ્રકારની માંગણી કરે એને સેના તરીકે ઓળખવામાં આવે છે અપીલ તરીકે ઓળખવામાં આવે છે જનરલી લેગ બિફોર વિકેટમાં અપીલ કરતા હોય અને અમ્પાયને એવું લાગે હા ભાઈ આઉટ છે તો એ શું આપી દે છે આઉટ આપી દે છે એવું જરૂરી નથી અપીલ થાય એટલે આઉટ જ આપવું નોટ આઉટ પણ આપી શકે છે તો અહીંયા સ્ક્રીન ઉપર સરસ જોઈ શકો છો શ્રીસંત બોલિંગ કરી રહ્યા છે અને ફરી માગણી કરી રહ્યા છે એક અપીલ કરી રહ્યા છે અપીલ તમે જોઈ શકો છો હાઉસ દેટ એવી રીતની અપીલ કરતા હોય છે હવે સાવ શબ્દો ઓવર કોને કહેવાય બોલર એક છેડા ઉપરથી સતત છ દડા બેટ્સમેન તરફ ફેંકે તેને સેના તરીકે ઓળખવામાં આવે છે ઓવર કહેવામાં આવે છે આવી રીતે તમે જોઈ શકતા હોય છો ક્રિકેટ રમત તમે જોતા હો આ રીતનું વચ્ચે વચ્ચે આવતું હોય છે બોર્ડ એમાં તમે અહીંયા જુઓ આ ઓવરનું છે કોલમ આ કોની કોલમ છે ઓવર કે ભાઈ કયા બોલરે કેટલી ઓવર નાખેલી છે બરાબર તો બોલર એક છેડા ઉપરથી સતત છ દડા બેટ્સમેન તરફ નાખે એને સેના તરીકે ઓળખવામાં આવે છે ઓવર તરીકે ઓળખવામાં આવે છે નો બોલ અને વાઇડ બોલને ઓવરના દડા ગણવામાં આવતા નથી બહુ જ ઈઝી શબ્દ છે ઓવર ચલો હવે વિદ્યાર્થી મિત્રો જે એક્ઝામની અંદર વિદ્યાર્થી મિત્રો આવું નવું નવું જ પૂછશે સુપર ઓવર કોને કહેવાય તો કે ટી ટ્વેન્ટી મેચ હોય અથવા તો વનડે મેચ હોય અને એની અંદર બંને ટીમનો સ્કોર જો સરખો થાય બંને ટીમનો સ્કોર સરખો થાય તો જે એક ઓવર રમાડવામાં આવે છે એ ઓવરને સેના તરીકે ઓળખવામાં આવે છે સુપર ઓવર તરીકે ઓળખવામાં આવે છે બે હજાર ઓગણીસનો જે ફાઇનલ ગયો ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડનો ફાઇનલ એમાં મેચ ટાઈ થયો ત્યારબાદ એમાં સુપર ઓવર રમાડવામાં આવી અને સુપર ઓવરમાં પણ ટાઈ થયો ત્યારે પરિણામ શેના આધારે જાહેર થયું હતું કે જે ટીમે સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારેલી હશે એ ટીમને જાહેર વિજેતા જાહેર કરવામાં આવશે જેમાં ઇંગ્લેન્ડનો શું થયો તો વિજય જાહેર થયો તો પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે જીપીએસસી ઓનલાઈન તમે એની અંદર ઇન્ફોર્મેશન મેળવી રહ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો એમાં પણ નવી અપડેટ્સ આવી ગયેલી છે અને એ નવી અપડેટ્સ મારે તમને કહેવી જરૂરી છે શું કહે છે આઈસીસીનો નવો રૂલ સુપર ઓવર માટેનો તો હવે ખાસ ધ્યાન રાખજો બધા નિયમ બદલાઈ ગયેલા છે શું નિયમ છે તો કે અકોર્ડિંગ ટુ ધ ન્યૂ રૂલ ઇફ બોથ ટીમ સ્કોર ઇક્વલ રન ઇન સેમિફાઈનલ એન્ડ ફાઇનલ મેચ ઇવન ઇન ધ સુપર ઓવર ધેન સુપર ઓવર વિલ હેપન અગેન એટલે કે જ્યાં સુધી રિઝલ્ટ ન આવે સેમિફાઈનલ અને ફાઇનલ જેવી મેચ હોય અને એમાં સુપર ઓવર રમાડવામાં આવે અને એમાંય ટાયું થાય તો તમારે રમાડ રમાડ જ કરવાની શું સુપર ઓવર તો આ નવો નિયમ ખાસ ધ્યાન રાખજો સુપર ઓવર વિલ કન્ટિન્યુ અન્ટીલ ધ વન ટીમ બીકમ ધી વિનર જ્યાં સુધી ટીમ વિજય ભવન ના થાય ત્યાં સુધી સુપર ઓવર રમાડે રાખવાની ચલો આ ક્લિયર થઈ ગયું તો આ તો થયું ને ફાઇનલની વાત તો બીજું બધું શું તો કે ધ આઈસી સેટ દેટ ઇફ ધેર ઇઝ અ સુપર ઓવર ટાઈ ઇન ધ ગ્રુપ સ્ટેજ ચલો ગ્રુપ સ્ટેજ હોય એની અંદર ટાઈ થાય તો એની અંદર સુપર ઓવર રમાડવાની બરાબર અને સુપર ઓવરમાં જો ટાઈ થાય તો એ મેચ શું ગણાશે ટાઈ ગણાશે તો ચલો ક્લિયર થઈ ગયું નવો રૂલ્સ તમારા મગજની અંદર ફેટ કરી દેજો કે સુપર ઓવરનો હવે નવો રૂલ્સ શું થઈ ગયો છે તો કે સેમિફાઈનલ અને ફાઇનલ મેચમાં સુપર ઓવર આવે અને સુપર ઓવરમાં ટાય થાય તો ફરી સુપર ઓવર રમાડ રમાડ કરવાની પણ જો ગ્રુપ સ્ટેજ હોય એમાં ટાય થાય તો સુપર ઓવર રમાડવાની અને સુપર ઓવરમાં ટાય થાય તો મેચને ત્યાં ત્યાં અટકાવીને ટાઈ જાહેર કરવાની તો વિદ્યાર્થી મિત્રો આ નવો નિયમ યાદ રાખજો સુપર ઓવરનો નહીં કે બે હજાર યાદ નથી રાખવાનું ચલો સાવ ઇઝી શબ્દ હેટ્રિક કોને કહેવાય તો કે મેચ દરમિયાન બોલર સતત ત્રણ દડામાં ત્રણ વિકેટ લે તો એને શેના તરીકે ઓળખવામાં આવે છે હેટ્રિક તરીકે ઓળખવામાં આવે છે મેડન કોને કહેવાય ઓવર દરમિયાન બેટ્સમેન દ્વારા રન ન થાય તો એ ઓવર શું ગણાશે મેડન ગણાશે તો બહુ જ ઈઝી શબ્દ છે હેટ્રિક અને મેડન ચાલો ત્યાર બાદનું છે બાઉન્સર અને યોર્કર જનરલી ફાસ્ટ બોલર સાથે સંકળાયેલા રમતના શબ્દો છે બાઉન્સર કોને કહેવાય બોલરે ફેંકેલ દડો પીચ પર પડીને બેટ્સમેનના ખભા જેટલું અથવા તો તેનાથી વધુ ઉછળે તો એને સેના તરીકે ઓળખવામાં આવે છે બાઉન્સર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ યોર્કર કોને કહેવાય તો જ્યારે બોલર બોલ ફેંકે છે આ બોલરની ટપ જે પીચ ઉપર પડે છે એ ક્યાં પડે છે તો સીધા પગ પાસે અથવા સ્ટમ્પની નજીક પડે છે તો એને સેના તરીકે ઓળખવામાં આવે છે યોર્કર તરીકે ઓળખવામાં આવે છે તો આવી રીતના એક્ઝામમાં પૂછાશે ક્વેશ્ચન બાઉન્સર યોર્કર કઈ રમત સાથે સંકળાયેલા શબ્દ છે તો યાદ રાખીશું એ રમત અને રમત છે ક્રિકેટ હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ગુગલી શબ્દ વિદ્યાર્થી મિત્રો આજે ગુગલી શબ્દ છે ને એ સ્પિનર બોલર સાથે સંકળાયેલ શબ્દ છે જેની અંદર શું હોય છે તો કે આ પ્રકારની બોલિંગમાં દડો ફેંકવાની ક્રિયા લેગ સ્પીન પ્રમાણેની હશે લેગ સ્પીન કોને કહેવાય તો કે દડો લેગ થી ઓફ સાઈડ ગતિ કરે એને સેના તરીકે ઓળખવામાં આવે છે લેગ સ્પીન તરીકે ઓળખવામાં આવે છે પણ વિદ્યાર્થી મિત્રો ગુગલીમાં શું હોય તો કે દડો ફેંકવાની ક્રિયા લેગ સ્પીન પ્રમાણેની હશે પણ દડો ખરેખર ઓફ સ્પીન પ્રમાણે ગતિ કરે છે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે ગુગલી તરીકે ઓળખવામાં આવે છે સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ જોઈ શકો છો રશીદ જે સ્પીનર જે બોલ ફેંકી રહ્યા છે આ જે દડો છે એ દડો કયો દડો છે ગુગલી દડો છે તો અંતે વિદ્યાર્થી મિત્રો તમારે ફક્ત શબ્દ યાદ રાખવાનો છે કે ગુગલી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે તો તમારે યાદ રાખવાનું છે ક્રિકેટ રમત સાથે સંકળાયેલ શબ્દ છે ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો દુસરા આ શબ્દ પણ સ્પિનર સાથે જ સંકળાયેલો શબ્દ છે જેની અંદર શું હોય ઓફ સ્પીન દ્વારા ફેકાયેલ દડો ઓફ સ્પીન કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો ઓફમાં ટપ પડીને લેગ સાઈડ ટ્રાવેલ કરે તો એને શેના તરીકે ઓળખવામાં આવે છે ઓફ સ્પીન તરીકે ઓળખવામાં આવે છે તો કે દૂસરામાં શું હોય તો કે ઓફ સ્પીન દ્વારા ફેંકાયેલ દડો ઓફ સ્પીન દ્વારા ફેંકાયેલ દડો લેગ સ્ટમ્પથી ઓફ સ્ટમ્પ તરફ સ્પીન થાય એને સેના તરીકે ઓળખવામાં આવે છે તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આજે નામનો જે શબ્દ ઇન્ટ્રોડ્યુસ થયો કયા સ્પિનરે આ દડો ફેંકેલો હતો તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એક પાકિસ્તાનના સ્પિનર હતા સકલીમ મુસ્તાક તો બે શબ્દ અમે સ્પિનર સાથેના તમને સમજાવ્યા પહેલું ગુગલી અને ત્યારબાદનું દૂસરા અને ત્રીજો શબ્દ એ તો એક્ઝામ પોઈન્ટ ઓફ થી મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો મેન અને અગાઉની એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો આ શબ્દ પૂછાઈ ગયેલો છે તો મેન કોને કહેવાય તો કે સ્પિન બોલિંગનો જ એક પ્રકાર છે અને સાવ સામાન્ય ભાષામાં સમજાવું તો ડાબા હાથના કાંડા સ્પિનર હોય ને એને સેના તરીકે ઓળખવામાં આવે છે મેન તરીકે ઓળખવામાં આવે છે આ ડાબાતના કાંડા સ્પિનર હોય જે ડાબાતના જે બોલરો છે એ આંગળીઓથી નહીં પણ કાંડાથી સ્પીન કરતા હોય છે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે ચાઇનામેન તરીકે ઓળખવામાં આવે છે સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો તમે ઉદાહરણ પણ જોઈ શકો છો સાઉથ આફ્રિકાના સ્પિનર છે પોલ એડમ્સ જે એક પ્રકારના ડાબાથના કાંડા સ્પીનર છે તો આને પણ ચાઇનામેન કહેવાય અને એક સરસ ઉદાહરણ બીજું પણ છે આપણા જે ભારતના સ્પીનર છે ડાબા હાથના કાંડા સ્પીનર કુલદીપ યાદવ એને પણ આપણે સેના તરીકે ઓળખી શકીએ ચાઇનામેન તરીકે ઓળખી શકીએ ત્રણ શબ્દો શીખવાડી દીધા સૌથી પહેલા ગુગલી ત્યારબાદ દુસરા અને ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો ચાઇનામેન મેન ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો ફ્લાઇટ ફ્લાઇટ પણ વિદ્યાર્થી મિત્રો સ્પીન બોલર સાથે જ સંકળાયેલો શબ્દ છે સ્પિન બોલરનું મુખ્ય હથિયાર છે ફ્લાઇટ બેટ્સમેનને છેતરવા માટે ઈરાદાપૂર્વક બોલને વિવિધ રીતે બદલીને જે નાખે છે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે ફ્લાઇટ તરીકે ઓળખવામાં આવે છે જેના કારણે બેટ્સમેન છેતરાઈ જશે અથવા ખોટો શોટ ફટકારશે અથવા દડાને મિસ કરી જશે અને બેટ્સમેન શું થઈ જશે આઉટ થઈ જશે તો ઘણી વખત તમે સાંભળા તો ફ્લાઇટ ડિલિવરી તો એ જે શબ્દ છે ને આ જ શબ્દો છે વિદ્યાર્થી મિત્રો ફ્લાઇટ તો ચાર શબ્દો મેં સ્પીનર સાથે સંકળાયેલા મેં તમને સમજાવ્યા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગોખવાનું નથી ખાલી રમત સાથે સંકળાયેલા શબ્દોને મગજમાં ઉતાર દેજો ગુગલી દુસરા ત્યારબાદના ચાઈનામેન અને ત્યારબાદનું લાસ્ટ શું છે ફ્લાઇટ ત્યારબાદનો સૌથી ઇઝી શબ્દ ફોલો આ શબ્દ કયા ફોર્મેટમાં તમને સાંભળવા મળશે ટેસ્ટ ફોર્મેટની અંદર જોવા મળશે જેમાં શું હોય પ્રથમ બેટિંગ કરનાર ટુકડી નિયમ મુજબના રનનો તફાવત ધરાવે ત્યારે પોતાનો બીજો દાવ અનામત રાખશે અને સામેની ટુકડીને બીજો દાવ લેવાની ફરજ પાડશે તો એને સેના તરીકે ઓળખવામાં આવે છે ફોલોન તરીકે ઓળખવામાં આવે છે જે ટેસ્ટ મેચ પાંચ દિવસની હોય છે એમાં તફાવત કેટલો જરૂરી છે બસો રનનો જરૂરી છે ત્રણ કે ચાર દિવસની જો પ્રેક્ટિસ મેચ હોય તેમાં એકસો પચાસ રનનો તફાવત જરૂરી છે બે દિવસની પ્રેક્ટિસ મેચ હોય તો એની અંદર પંચોતેર રનનો તફાવત જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો હું તમને ઉદાહરણ સાથે સમજાવું સપોઝ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ છે જેમાં ઇન્ડિયાએ ટોસ જીતીને પહેલો દામ લીધો અને ઇન્ડિયાએ ફટકાર્યા વિદ્યાર્થી મિત્રો પાંચસો રન અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનો દામ આવે છે તો એને ફોલોનથી બચવું હોય તો મિનિમમ એને ત્રણસો રન કરવા પડશે પણ ઓસ્ટ્રેલિયા ફક્ત ને ફક્ત બસો રન જ કરી શકે છે ત્રણસો કરવા જોઈએ ફોલોનથી બચવા પણ ઓસ્ટ્રેલિયા ફક્ત બસો જ રન કરી શકે છે તો ઇન્ડિયા એને ફોલોન આપી શકે છે તો અહીંયા ઇન્ડિયાનો દામ આવવો જોઈએ પણ ઇન્ડિયા પોતાનો દાવ અનામત રાખશે અને સામેની ટુકડીને ફરજ પાડશે એટલે કે ફરી ઓસ્ટ્રેલિયા શું આવશે દામમાં આવશે તો અહીંયા આ ફોલન થયું એમ વાય ચાલો ત્યારબાદ સાવ ઇઝી ડિક્લેરેશન આ શબ્દ પણ તમને ટેસ્ટ મેચમાં જ જોવા મળશે ટેસ્ટ મેચ દરમિયાન બેટિંગ લેનાર ટુકડી રમત દરમિયાન ગમે ત્યારે પોતાની ઇનિંગ્સને પૂરી થયેલી જાહેર કરી શકે તમે સાંભળ્યું હશે ડિક્લેર કર્યો દામ તો એ ડિક્લેર ઉપર થઈ જા શબ્દ છે વિદ્યાર્થી મિત્રો ડિકલેરેશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિરાટ કોહલી જે ડિક્લેરેશનનો ઇશારો કર્યા છે આમ આમ કરશે હાલો વૈયા બરાબર એટલે કે રમત પૂરી ગયત મીન્સ સામે ને પછી આ ફિલ્ડિંગમાં જ હશે અને જે ફિલ્ડિંગ ભરતી હશે એ હવે ક્યાં આવશે બેટિંગમાં એટલે કે પોતાનો જે દામ હશે હવે ડિક્લેર જાહેર કરશે અહીંયા પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઇંગ્લેન્ડના જે કપ્તાન છે ઈશારો કરી રહ્યા છે કે હવે ભાઈ વયા એટલે કે ડીક જાહેર કરશે એમનો દામ તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ ડિક્લેરેશન ટેસ્ટ ફોર્મેટ સાથે સંકળાયેલો શબ્દ છે ગમે ત્યારે જાહેર કરી શકે છે પોતાની ઇનિંગ્સને તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દો હતા ક્રિકેટ રમત સાથે સંકળાયેલા શબ્દો વિદ્યાર્થી મિત્રો મેં તમને ક્રિકેટ રમત સાથે સંકળાયેલા જે બધા જ શબ્દો હતા એને મેં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે અને તમારી સમક્ષ સમજાયા પણ છે હવે હવે વિદ્યાર્થી મિત્રો ગોખવાના નથી તમને એક વખત સમજાવી દીધા ખાલી ફક્ત મગજની અંદર ઉતારી લેવાના છે કે આ શબ્દ છે ને એ ક્રિકેટ રમત સાથે સંકળાયેલ શબ્દ છે અંદર ડિટેલમાં પણ કાંઈ યાદ રાખવાની જરૂર નથી ખાલી મગજમાં શબ્દો ઉતારી દેજો હવે વિદ્યાર્થી મિત્રો જે જોવાનું છે ક્રિકેટ રમત સાથે સંકળાયેલ અગત્યના ખેલાડી ક્રિકેટની અંદર મહાન ખેલાડીઓ થઈ ગયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કયા પ્લેયરના ક્વેશ્ચન સૌથી વધુ પૂછાય છે એને સમજવા આપણી માટે જરૂરી બની જતા હોય છે તો હવે ચર્ચા કરીએ ક્રિકેટ રમત સાથે સંકળાયેલ અગત્યના ખેલાડી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો મારે ચર્ચા કરવાની થાય તો એ છે જામનગરના નવા નગરના મહારાજા જામ સાહેબ શ્રી રસદ રણજીતસિંહ વિભાજી તો વિદ્યાર્થી મિત્રો ક્યાંના મહારાજા હતા તો કે જામનગરના નવા નગરના મહારાજા હતા રણજીતસિંહ વિભાજી એમનું હુલામનું નામ હતું રણજી અને બીજું પણ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે સ્મિથ ઇંગ્લેન્ડ તરફથી વિદ્યાર્થી મિત્રો રમ્યા હતા અને ત્યાંના બ્રિટિશરો એમને સ્મિથ બોલાવતા હતા અને વેરી મોસ્ટ વિદ્યાર્થી મિત્રો કે ક્રિકેટના જાદુગર તરીકે કોણ જાણીતું છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જામ સાહેબ શ્રી સર રણજીતસિંહ વિભાજી એ ક્રિકેટના જાદુગર તરીકે જાણીતા છે મહારાજા બન્યા બાદ ભારતીય રાજાઓના ચેમ્બર ઓફ પ્રિન્સના ચાન્સેલર બન્યા હતા અને લીગ ઓફ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કેટલું યાદ રાખવાનું છે કહી દઉં કે જામનગરના નવા નગરના મહારાજા હતા રણજીતસિંહ વિભાજી એમનું એક તો હુળામણું નામ યાદ રાખવું પડશે એક હતું રણજી અને એક હતું સ્મિથ અને દરેક એક્ઝામની અંદર જો પૂછાવા લાયક જો ક્વેશ્ચન જે ઓલરેડી ઘણી બધી વખત પૂછાયેલો પણ છે અને પૂછાશે તો એવો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ક્રિકેટના જાદુગર તરીકે કોણ જાણીતું છે તો યાદ રાખીશું રણજીતસિંહ વિભાજી કયા દેશ તરફથી રમ્યા હતા તો ઇંગ્લેન્ડ તરફથી રમ્યા હતા અને એક નોલેજ પૂરતું ખાલી યાદ રાખજો કે મહારાજા બન્યા બાદ ભારતીય રાજાઓના ચેમ્બર ઓફ પ્રિન્સના ચાન્સેલર બન્યા હતા અને લીગ ઓફ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું હવે વિદ્યાર્થી મિત્રો જે ક્રિકેટના જાદુગર તરીકે જાણીતા બન્યા તો એવું તો શું હતું રણજીતસિંહ રૂપાજીમાં તો વિદ્યાર્થી મિત્રો એણે શોધ કરી હતી લેગ ગ્લાન્સની લેગ ગ્લાન્સ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો તો આ રીતે જે શોર્ટ ફટકારવાની ક્રિયા લેગ સાઈડ જે ફટકારવાની ક્રિયા હોય છે તો એ જે ક્રિયા છે જે શબ્દ છે લેગ ગ્લાન્સ એની શોધ કોણે કરી હતી વિભાજી એટલા માટે જ ક્રિકેટના જાદુગર તરીકે જાણીતા બન્યા હતા અને વિદ્યાર્થી મિત્રો અવાર નવાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે એમનું કયું પુસ્તક તો વિદ્યાર્થી મિત્રો એ પુસ્તક યાદ રાખજો જ્યુબીલી બુક ઓફ ક્રિકેટ જે કોનું પુસ્તક હતું તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો રણજીતસિંહજી પુસ્તક હતું તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બંને વિદ્યાર્થી મિત્રો ફેક્ટ આપણી એક્ઝામ માટે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ઘણી બધી વખત એક ફેક્ટ તો પૂછાયેલો પણ છે કે લેગ ગ્લાન્સની શોધ કોણે કરી હતી રણજીતસિંહ વિભાજીએ કરી હતી અને એમનું એક પુસ્તક જે બહુ જ ફેમસ છે ક્રિકેટ પર જ્યુબીલી બુક ઓફ ક્રિકેટ જેના રચ્યતા એના લેખક એ કોણે લખ્યું હતું તો યાદ રાખીશું રણજીતસિંહ વિભાજી હવે વિદ્યાર્થી મિત્રો આ રણજીત સિંહની યાદમાં એક ટ્રોફી રમાય છે રાષ્ટ્રીય સ્તરે અને કઈ ટ્રોફી તો યાદ રાખવાનું છે રણજી ટ્રોફી આમાંથી પણ વિદ્યાર્થી મિત્રો અવાર નવાર ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાયેલ છે ભારતની પ્રથમ કક્ષાની ક્રિકેટ પ્રતિયોગિતા છે રણજી ટ્રોફી સન ઓગણીસો ને પાંત્રીસમાં માં પટિયાલાના મહારાજા હતા ભૂપેન્દ્રસિંહ એના દ્વારા શરૂ કરાઈ હતી રણજી ટ્રોફી રણજીત સિંહની યાદમાં કઈ ટ્રોફી રમાય છે રણજી ટ્રોફી કોણે શરૂઆત કરી હતી તો કે ઓગણીસો ને પાંત્રીસમાં પટિયાલાના મહારાજા ભૂપેન્દ્રસિંહ દ્વારા શરૂ કરાઈ હતી આ રણજી ટ્રોફીનું સંચાલન કોણ કરે છે તો કે બીસીસીઆઈ કરે છે આ બીસીસીઆઈનું ફૂલ ફોર્મ શું છે તો કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા હવે વિદ્યાર્થી મિત્રો રણજી ટ્રોફીની અંદરથી ઘણા ફેક્ટ ડેટા પૂછાય છે એના વિશેની ચર્ચા કરીએ તો કે રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન કોના નામે છે તો એ ખેલાડીનું નામ યાદ રાખવું પડશે વસીમ જાફર ત્યારબાદ સૌથી વધુ વ્યક્તિગત સ્કોર કોનો છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું બીબી નિમ્બાલકરનો કેટલા રન તો કે ચારસો તેતાલીસ અણનમ ત્યારબાદ સૌથી વધુ બેટિંગ એવરેજ કોની છે તો યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો વિજય મર્ચન્ટની હતી ને વિદ્યાર્થી મિત્રો અગાઉ ડીવાય એસઓ મામલતદારનું જે પેપર પૂછાયેલું હતું એની અંદર આ વિજય મર્ચન્ટની મૂળ અટક પૂછી લીધી હતી એની મૂળ અટક છે ઠાકરસી શું છે ઠાકરસી તો વિદ્યાર્થી મિત્રો એમ ક્વેશ્ચન કઈ રીતના પૂછાયેલા છે તો કે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો જે ફેમસ ખેલાડી હોય એના જ પૂછાતા હોય છે પણ ડીપમાં પૂછેલો જે ક્વેશ્ચન હતો કેમ આ જ વ્યક્તિનો પૂછ્યો તો તમને પહેલાં તો રણજી ટ્રોફીમાં આ વ્યક્તિનો ખ્યાલ હોવો જોઈએ કે સૌથી વધુ બેટિંગ એવરેજ કોના નામે છે વિજય મર્ચન્ટના નામે છે જેની મૂળ અટક પૂછી લેતી હતી અને એની મૂળ અટક હતી વિદ્યાર્થી મિત્રો ઠાકરસિંહ સૌથી વધુ વિકેટ કોના નામે છે રાજેન્દર ગોયલના નામે છે તો આ ચારે ચાર ફેક્ટ યાદ રાખવા પડશે ચલો ત્યારબાદ જે વિનરના યાદ રાખવાના તો એ બધાના યાદ નો રાખવાના હોય અહીંયા મેં તમને ઇન્ફોર્મેશન આપેલી છે છેલ્લા ચારની પણ તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એક જ ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે છેલ્લા વિનર બે હજાર ઓગણીસ વીસની રણજી ટ્રોફી કોણે જીતી હતી સૌરાષ્ટ્રે જીતી હતી સોળ સત્તરની ગુજરાતે જીતી હતી સત્તર અઢારની વિદર્ભ ટીમે જીતી હતી અઢાર ઓગણીસની પણ વિદર્ભ ટીમે જીતી હતી પણ ઓગણીસ વીસની જે જીતી હતી એ કોણે જીતી હતી સૌરાષ્ટ્રની તો રણજી ટ્રોફીના છેલ્લી ચાર યાદી કોઈ જીત્યું હતું એની બતાવેલ છે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બધું ગોખવાનું નથી પણ છેલ્લું યાદ રાખવાનું છે કે બે હજાર ઓગણીસ વીસની રણજી ટ્રોફી કોણે જીતી હતી સૌરાષ્ટ્રે જીતી હતી તો આ સ્લાઇડ તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાંથી કેટલા ફેક્ટ યાદ રાખવાના એ હું તમને કહી દઉં કે રણજી ટ્રોફી કોની યાદમાં તો કે રણજીતસિંહ વિભાજીની યાદમાં રણજી ટ્રોફી રમાય છે ઈસવીસન પટિયાલાના મહારાજા હતા ભૂપેન્દ્રસિંહ દ્વારા રણજી ટ્રોફીની શરૂઆત થઈ એનું સંચાલન બીસીસીઆઈ દ્વારા કરવામાં આવે છે બીસીસીઆઈનું નું ફૂલ ફોર્મ છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા જેના ચેરમેન છે સૌરવ ગાંગુલી હવે વિદ્યાર્થી મિત્રો આ જે રણજી ટ્રોફી છે એના અગત્યના ખેલાડી યાદ રાખવા પડશે બધા રેકોર્ડ યાદ ન રાખવાના હોય એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જ તમારે સમજવાનું હોય કે સૌથી વધુ રન કોના નામે છે વસીમ જાફરના નામે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર કોના નામે છે હાઈએસ્ટ સ્કોર તો કે બીબી નિમ્બાલકરના નામે છે ચારસો તેતાલીસ અણમ સૌથી વધુ બેટિંગ એવરેજ કોના નામે છે વિજય મર્ચન્ટ કે જેની મૂળ અટક હતી ઠાકરસિંહ સૌથી વધુ વિકેટ કોના નામે છે રાજેન્દર ગોયલના નામે છે આ ચારેય વસ્તુ તમારે યાદ રાખવાની છે અહીંયાથી ખાલી લાસ્ટ વિનર યાદ રાખી લેજો બે હજાર ઓગણીસ ચલો હવે આગળ વધીએ મહારાજા કુમારશ્રી દુલિપસિંહ ટેસ્ટ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક ખેલાડી એટલે કે મહારાજા કુમારસિંહ દુલિપસિંહ રમતની કારકિર્દી પછી ભારત તરફથી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના હાઈ કમિશનર બનાવ્યા હતા ભારત પાછા ફર્યા બાદ સૌરાષ્ટ્ર જાહેર સેવા આયોગના ચેરમેન બનાવ્યા હતા રણજીતસિંહ તેમના કાકા હતા અને તેમના માનમાં કઈ ટ્રોફીની શરૂઆત થઈ દુલીપ ટ્રોફીની શરૂઆત થઈ તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત રિપીટ કરું નોલેજ પૂરતી સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક ખેલાડી ખેલાડી અને હતા મહારાજા કુમાર શ્રી દુલિપસિંહ રમત કારકિર્દી પછી ભારત તરફથી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર બનાવ્યા હતા ત્યારબાદ ભારત પાછા ફર્યા બાદ સૌરાષ્ટ્ર રાજ્યના જાહેર સેવા આયોગના ચેરમેન બનાવ્યા હતા રણજીત સિંહ તેમના કાકા હતા અને તેમના માનમાં કઈ ટ્રોફીની શરૂઆત થઈ હતી દુલીપ ટ્રોફીની શરૂઆત થઈ હતી શું છે વિદ્યાર્થી મિત્રો આ દુલીપ ટ્રોફી તો કે ભારતની પ્રથમ કક્ષાની ક્રિકેટ પ્રતિયોગિતા છે દુલીપ ટ્રોફી જેનું સંચાલન બીસીસીઆઈ દ્વારા કરવામાં આવે છે બીસીસીઆઈનું ફૂલ ફોર્મ છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો છેલ્લા ચાર વર્ષના વિનર તમે જોઈ શકો છો પણ તમારે વિદ્યાર્થી મિત્રો ખાલી લાસ્ટ જ યાદ રાખવાનું છે બે હજાર ઓગણીસ વીસના દુલીપ ટ્રોફીના જે વિજેતા વિનર ટીમ છે ઇન્ડિયા રેડ સ્ક્રીન ઉપર જોઈ શકો છો સોળ સત્તરમાં ઇન્ડિયા બ્લુ વિજેતા બનેલ છે સત્તર અઢારમાં બે હજાર સત્તર અઢારમાં ઇન્ડિયા રેડ બે હજાર અઢાર ઓગણીસમાં ઇન્ડિયા બ્લુ અને બે હજાર ઓગણીસ વીસમાં ઇન્ડિયા રેડ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી લાસ્ટ યાદ રાખવાનું છે તો થી વિદ્યાર્થી મિત્રો એક ક્વેશ્ચન ખાલી ઇમ્પોર્ટન્ટ બને છે ઇમ્પોર્ટન્ટ ખેલાડી કે જેના ક્વેશ્ચન અગાઉની અંદર ઘણા બધા પૂછાયેલા છે અને એક ક્વેશ્ચન તો વિદ્યાર્થી મિત્રો આવો પણ પૂછાયેલો છે કે સચિન તેંડુલકર જ્યારે પ્રથમ ટેસ્ટ રમી એ ટાઈમે એની ઉંમર કેટલી હતી વિદ્યાર્થી મિત્રો આટલો ડીપમાં ક્વેશ્ચન અગાઉની એક્ઝામમાં પૂછાયેલો છે તો મારે વિદ્યાર્થી મિત્રો એ ખેલાડીની સંપૂર્ણપણે તમને ડિટેલમાં ચર્ચા કરાવી પડશે અને વિદ્યાર્થી મિત્રો આ ખેલાડીમાંથી અવારનવાર ક્વેશ્ચન પૂછાતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો અને એ ખેલાડી છે સચિન તેંડુલકર સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો એનું એક ઉપનામ યાદ રાખી લો કે માસ્ટર બ્લાસ્ટર તરીકે કોણ જાણીતું છે સચિન તેંડુલકર જાણીતું છે પણ ક્વેશ્ચન એવો આવે લિટલ માસ્ટર તરીકે કોણ જાણીતું છે તો ઉતાવળમાં સચિન તેંડુલકર ટીક ન કરતા એ ટાઈમે જવાબ આવશે સુનિલ ગાવસ્કર ચલો પહેલું માસ્ટર બ્લાસ્ટર તરીકે કોણ જાણીતું છે તો આપણે યાદ રાખવાનું છે સચિન તેંડુલકર માસ્ટર બ્લાસ્ટર તરીકે જાણીતા છે બીજું એક ઉપનામ ક્રિકેટના ભગવાન તરીકે કયા ખેલાડી જાણીતા છે તો પણ તમારે યાદ રાખવાનું છે સચિન તેંડુલકર વિદ્યાર્થી મિત્રો એની એક આત્મકથા વારંવાર એક્ઝામમાં પૂછાય છે પ્લેઇંગ ઇટ માય વે પ્લેઇંગ ઇટ માય વે જે સચિન તેંડુલકરની આત્મકથા છે એક્ઝામમાં ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો પૂછાયેલી છે અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે પ્રથમ ભારતીય ખેલાડી પ્રથમ ભારતીય ખેલાડી ભારત રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી હોય તો વિદ્યાર્થી મિત્રો એ છે સચિન તેંડુલકર અને બીજું વિદ્યાર્થી મિત્રો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ તો પણ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે સચિન તેંડુલકર તો વિદ્યાર્થી મિત્રો આ સ્લાઇડમાંથી બધા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે ફરી એક વખત રિપીટ કરું સચિન તેંડુલકર કે જેનું ઉપનામ છે માસ્ટર બ્લાસ્ટર બીજું ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા ખેલાડી તો પણ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે સચિન તેંડુલકર એની આત્મકથા કઈ છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પ્લેઈંગ ઇટ માય વે ત્યારબાદના બંને ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ કે ભારત રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ

આ ટેસ્ટનું ફોર્મેટ થઈ ગયું વન ડેનું ફોર્મેટ પણ યાદ રાખીશું પ્રથમ વન ડે કોની સામે રમેલી છે પાકિસ્તાન સામે રમેલી છે અને અંતિમ વન ડે પણ કોની સામે રમેલી છે પાકિસ્તાન સામે રમેલી છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો પ્રથમ ટેસ્ટ પાકિસ્તાન સામે પ્રથમ વન ડે પણ કોની સામે પાકિસ્તાન સામે અંતિમ વન ડે પણ પાકિસ્તાન સામે ખાલી એક જ એવો ડેટા છે અંતિમ ટેસ્ટ કોની સામે

બેવડી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર તો એ ખેલાડી હતા વિદ્યાર્થી મિત્રો સચિન તેંડુલકર તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી દરેક ડેટા વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ છે ફરી એક વખત રિપીટ કરું પ્રથમ ટેસ્ટ પાકિસ્તાન સામે રમ્યા હતા એ ટાઈમની એમની ઉંમર સોળ વર્ષની હતી અંતિમ ટેસ્ટ વિન્ડીઝ સામે રમ્યા હતા પ્રથમ વનડે પાકિસ્તાન સામે અંતિમ વનડે પણ પાકિસ્તાન સામે તો આમાં ક્યાંય ગોખવાનું નથી અંતિમ ટેસ્ટ વિન્ડિઝ સામે બાકી બધાના જવાબ શું છે પાકિસ્તાન જવાબ છે ત્યારબાદ વન ડેમાં ઓગણપચાસ સદી ટેસ્ટમાં એકાવન સદી ઓછી સદી નામિબિયા સામે વધુ સદી ઓસ્ટ્રેલિયા સામે સોમી સદી કોની સામે બાંગ્લાદેશ સામે એક ફેક્ટ તો બધાને આવડવો જોઈએ કે વન ડે ક્રિકેટની અંદર એક જ દાવમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર તો એ કોણ હતા તો તમારે યાદ રાખવાનું છે સચિન તેંડુલકર કે જેણે સાઉથ આફ્રિકા સામે બેવડી સદી ફટકારી હતી ચલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો માહિતી લઈએ સુનિલ ગાવસ્કર વિશે લિટલ માસ્ટર તરીકે જાણીતા ક્રિકેટર કોણ છે સુનિલ ગાવસ્કર ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવું જોઈ જાય માસ્ટર એટલે તરત સચિન તેંડુલકર લખી નાખતા હોય છે માસ્ટર બ્લાસ્ટર પૂછે તો સચિન તેંડુલકર છે લિટલ માસ્ટર પૂછે તો સુનિલ ગાવસ્કર છે ટેસ્ટ ક્રિકેટની અંદર જે ડોન બ્રોડમેન કે જેને ઓગણત્રીસ સદીનો વિશ્વ વિક્રમ હતો એ તોડનાર જો ખેલાડી હોય તે ખેલાડી હતા વિદ્યાર્થી મિત્રો સુનિલ ગાવસ્કર આના ક્વેશ્ચન બી વિદ્યાર્થી મિત્રો આ રીતના પૂછાયેલા છે સુનિલ ગાવસ્કરે પ્રથમ ટેસ્ટ મેચ કોની સામે રમી હતી વિન્ડિઝ સામે અંતિમ ટેસ્ટ પાકિસ્તાન સામે પ્રથમ વનડે ઇંગ્લેન્ડ સામે અને અંતિમ વન ડે પણ કોની સામે રમી હતી ઇંગ્લેન્ડ સામે રમી હતી ટૂંકમાં વન ડે ફોર્મેટમાં ઇંગ્લેન્ડ જ જવાબ છે ખાલી ટેસ્ટ ફોર્મેટમાં પહેલું વિન્ડીઝ અને અંતિમ ટેસ્ટ કોની સામે રમી હતી પાકિસ્તાન સામે રમી હતી તો વિદ્યાર્થી મિત્રો આ સ્લાઇડમાં આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બધા ફેક્ટ ઇમ્પોર્ટન્ટ છે તો ફરી એક વખત રિપીટ કરાવી દઉં લિટલ માસ્ટર તરીકે કોણ જાણીતું છે સુનિલ ગાવસ્કર જાણીતા છે

અગત્યના ખેલાડી જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વારંવાર પૂછાય છે એ ખેલાડીઓ વચ્ચેની ઇન્ફોર્મેશન હતી હવે વિદ્યાર્થી મિત્રો ખેલાડીઓના ઉપનામ વિશેની ચર્ચા કરીએ જે વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ રમત સાથે સંકળાયેલ જે મહાન ખેલાડીઓ છે એના ઉપનામ પણ આપણી કોમ્પિટેટિવ એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે તો હવે એના ઉપરની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો આ ટોપિક તો તમારે વિદ્યાર્થી મિત્રો યાદ જ રાખવો પડશે આમાં સમજાવાનું કંઈ જ નહીં આવે ખાલી મગજની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે ફિટ કરતું જવું પડશે કે આ ખેલાડીનું ઉપનામ આ હતું છતાં હું કલેક્ટ કરીને તમારી સમક્ષ હું માહિતી રજૂ કરીશ શક્ય હોય એટલું યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો ટ્રાય કરજો આમાં સમજવાનું કંઈ જ નહીં આવે ફક્ત યાદ જ રાખવાનું આવશે રાહુલ દ્રવિડ કયા ઉપનામથી જાણીતા છે ધવલ તરીકે જાણીતા છે ત્યારબાદ વાત કરીએ સિંહ કયા ઉપનામથી જાણીતા છે ટર્બનેટર તરીકે જાણીતા છે ત્યારબાદ સૌરવ ગાંગુલી કોના ચેરમેન છે સીસીઆઈના હાલના ચેરમેન છે કયા ઉપનામથી જાણીતા છે બંગાળ ટાઈગર તરીકે જાણીતા છે ત્યારબાદ શોએબ અખ્તર જે પાકિસ્તાનના ફાસ્ટ બોલર છે તો એમનું ઉપનામ કયું છે તો રાવલપિંડી એક્સપ્રેસ રાવલપિંડી એક્સપ્રેસથી કયા ક્રિકેટર જાણીતા છે તે ક્રિકેટર નું નામ યાદ રાખવું પડશે સોહેબ અત્તર ત્યારબાદ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કપિલ દેવ કયા ઉપનામ થી જાણીતા છે પાજી અને બીજું નામ પણ યાદ રાખવાનું છે હરિયાણા હરિકેન નવાબ મન્સૂર અલી ખાન પટોળી કયા ઉપનામ થી જાણીતા છે તો યાદ રાખવાનું છે ટાઈગર ઉપનામ થી જાણીતા છે ત્યારબાદ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિરાટ કોહલી કયા ઉપનામ થી જાણીતા છે તો ઉપનામ યાદ રાખવા પડશે રન મશીન અને ચીકુ ત્યારબાદ ભારતના ફાસ્ટ બોલર હતા જવાગલ શ્રીનાથ એ કયા ઉપનામથી જાણીતા છે તો યાદ રાખીશું મૈસૂર એક્સપ્રેસથી જાણીતા છે રાવલપિંડી એક્સપ્રેસ પૂછે તો સો એ છે મૈસૂર એક્સપ્રેસ પૂછે તો જવાબ આવશે જવાગલ શ્રીનાથ ત્યારબાદ મુનાફ પટેલ કયા ઉપનામથી જાણીતા છે ઈખર એક્સપ્રેસથી જાણીતા છે ત્યારબાદ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હતા વસીમ અક્રમ એ કયા ઉપનામથી જાણીતા છે તો કે પ્રિન્સ ઓફ પાકિસ્તાન અને સુલતાન ઓફ સ્વિંગ્સ તરીકે જાણીતા છે ત્યારબાદ શિખર ધવન કયા ઉપનામથી જાણીતા છે યાદ રાખીશું ગબ્બર ઉપનામથી જાણીતા છે ત્યારબાદ ઘણી બધી વખત આ એક્ઝામમાં પૂછાયેલું ઉપનામ કે રિકી પોન્ટિંગ કયા ઉપનામથી જાણીતા છે તો કે પન્ટર ઉપનામથી જાણીતા છે લાસ્ટ હાઈકોર્ટ ક્લાર્કનું પેપર જોજો એમાં ક્વેશ્ચન છે કે રિકી પોન્ટિંગ કયા ઉપનામથી જાણીતા છે તો યાદ રાખજો પન્ટર ઉપનામથી જાણીતા છે ત્યારબાદ એબીડી વિલિયર્સ કયા ઉપનામથી જાણીતા છે મિસ્ટર થ્રી ડિગ્રી ઓકે તો મિસ્ટર થ્રી સિક્સટી ડિગ્રી તરી ઉપનામથી જાણીતા છે એબીડી વિલિયર્સ અનિલ કુંબલે કયા ઉપનામથી જાણીતા છે જમ્બો ઉપનામથી જાણીતા છે રોહિત શર્મા કયા ઉપનામથી જાણીતા છે આન્સર આવશે હિટમેન તરીકે જાણીતા છે ત્યારબાદ પાકિસ્તાનના સ્પિનર અને બેટ્સમેન શાહિદ અફ્રેદી કયા ઉપનામથી જાણીતા છે તો ઉપનામ યાદ રાખજો બુમ બુમ ત્યારબાદ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો મહેન્દ્રસિંહ ધોની કયા ઉપનામથી જાણીતા છે તો બે ઉપનામ યાદ રાખીશું કેપ્ટન કુલ અને માહી ત્યારબાદનું મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માઇક હસ્સી કયા ઉપનામથી જાણીતા છે મિસ્ટર ક્રિકેટ તરીકે જાણીતા છે મિસ્ટર થ્રી ડિગ્રી કે તો એબીડી વિલિયર્સ પણ એવું પૂછે મિસ્ટર ક્રિકેટ તરીકે કયા ખેલાડી જાણીતા છે તો યાદ રાખવાનું છે માઇક હસ્સી જે ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે સચિન તેંડુલકર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રિકેટના ભગવાન માસ્ટર બ્લાસ્ટર ઉપનામથી જાણીતા છે સુનિલ ગાવસ્કર કે જે લિટલ માસ્ટર તરીકે જાણીતા છે ઉપનામ યાદ રાખજો લિટલ માસ્ટર ત્યારબાદ દિલીપ વેંગસ્કર કે જે કર્નલ ઉપનામથી જાણીતા છે અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન બી છે વિરેન્દ્ર સેહવાગ કયા ઉપનામથી જાણીતા છે તો યાદ રાખીશું સુલતાન ઓફ મુલતાન અને નવાબ ઓફ નજફગઢ તરીકે કયા ઉપનામથી જાણી મીન્સ નવાબ ઓફ નજફગઢ ઉપનામથી કોણ જાણીતું છે તો ખેલાડીનું નામ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું પડશે વિરેન્દ્ર સહેવાગ ત્યારબાદ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો આ બે ફેક્ટ કે પ્રોફેસર બી દેવધર કયા ઉપનામથી જાણીતા છે તો યાદ રાખજો ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ધ ક્રિકેટ હિસ્ટ્રી આની યાદમાં જ વિદ્યાર્થી મિત્રો દેવધર ટ્રોફી રમાય છે એ પણ યાદ રાખી લેજો ત્યારબાદ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિલિયમ ગિલબર્ટ ગ્રેસ કે જેને આપણે ડબલ્યુ જી ગ્રેસ કહીએ છીએ કયા ઉપનામથી જાણીતા છે ક્રિકેટના પિતા તરીકે જાણીતા છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા ક્રિકેટ રમત સાથે સંકળાયેલ ખેલાડીઓ અને એના ઉપનામ તો વિદ્યાર્થી મિત્રો આ જે ડેટા છે એકદમ ફેક્ટ ડેટા છે જે ખેલાડી છે એના ઉપનામ સીધા તમારે યાદ રાખવા પડશે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વિદ્યાર્થી મિત્રો આ પોર્શનમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલા છે તો મેં તમારી સમક્ષ રજૂ કરી દીધા શક્ય હોય એટલું યાદ રાખવાની મેં તૈયારી રાખજો હવે વિદ્યાર્થી મિત્રો જે ફેક ડેટા ચાલુ થાય છે અહીંયાથી પણ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલા છે અને એમાંનો વિદ્યાર્થી મિત્રો એ જે ટોપિક છે સૌ પ્રથમ મેચ તમે આવા ક્વેશ્ચન જોયેલા છે કે સૌ પ્રથમ વન ડે મેચ ક્યારે કોની સામે સૌપ્રથમ ટેસ્ટ મેચ વનડે મેચ ટી ટ્વેન્ટી મેચ કોની સામે ક્યારે કયા સ્થળે આવા બધા ક્વેશ્ચન તમે જોયેલા હશે તો હવે વિદ્યાર્થી મિત્રો એ ક્વેશ્ચન અને એવા ટોપિક તરફ આગળ વધીએ સૌ પ્રથમ મેચમાં વિદ્યાર્થી મિત્રો વાત કરીએ સૌ પ્રથમ આપણે માહિતી લઈએ ટેસ્ટ ફોર્મેટની કે સૌ પ્રથમ ટેસ્ટ મેચ કોની સામે ક્યાં કયા સ્થળે અને કોણ વિજેતા બન્યું હતું એની માહિતી લઈએ સૌપ્રથમ ટેસ્ટ મેચ ઈસ્વીસન અઢારસોતેર માં રમાઈ હતી પહેલી વહેલી ટેસ્ટ મેચ ઈસ્વીસન સિત્યોતેર માં ઓસ્ટ્રેલિયા વર્ષિસ ઇંગ્લેન્ડ રમાઈ હતી કઈ જગ્યાએ મેલબોર્ન ખાતે અને એમાં વિજેતા કોણ જાહેર થયું હતું ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યું હતું તો એક્ઝામ પોઈન્ટ ઓફ થી વિદ્યાર્થી મિત્રો કેટલી ઇન્ફોર્મેશન યાદ રાખવાની તો સાલ બાલ કાંઈ યાદ નથી રાખવાની જરૂર એક જ પોઈન્ટ ખાલી તમારે યાદ રાખવાનો છે કે સૌ પ્રથમ ટેસ્ટ મેચ કોના વર્ષિસ કોની રમાઈ હતી તો કોના વર્ષિસ કોની ઓસ્ટ્રેલિયા વર્સિસ ઇંગ્લેન્ડની કે જેની અંદર કોણ વિજેતા બન્યું હતું ઓસ્ટ્રેલિયા ઇન્ફોર્મેશનમાં હું તમને બધું સમજાવીશ તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એક જ ક્વેશ્ચન આમાંથી યાદ રાખવાનો છે કે સૌપ્રથમ ટેસ્ટ મેચ કોની કોને કોની વચ્ચે રમાઈ હતી તો યાદ રાખજો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી ચલો સૌ પ્રથમ વન ડે મેચ સૌ પ્રથમ વન ડે મેચ કોના વર્ષિસ કોની રમાઈ હતી તો કે સૌ પ્રથમ વન ડે મેચ ઈસવીસન ઓગણીસો ને માં ઓસ્ટ્રેલિયા વર્સિસ ઇંગ્લેન્ડની રમાઈ હતી ક્યાં મેલબોર્ન ખાતે અને એમાંય કોણ વિજેતા બન્યું હતું ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યું હતું તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એક જ ક્વેશ્ચન તમારે યાદ રાખવાનો છે કે સૌ પ્રથમ વન ડે મેચ કોની કોની વચ્ચે રમાઈ હતી તો આન્સર આવશે ઓસ્ટ્રેલિયા વર્ષિસ ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી ચલો ક્રમ ટી ટ્વેન્ટી મેચ કોની કોની વચ્ચે રમાઈ હતી તો સૌ પ્રથમ ટી ટ્વેન્ટી મેચ બે હજાર ને માં ઓસ્ટ્રેલિયા વર્સિસ ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી ઈડન પાર્ક ઓકલેન્ડ ખાતે નહીં કે કોલકત્તા ખાતે ઇડન પાર્ક ઓકલેન્ડ ખાતે રમાઈ હતી જેમાં વિજેતા કોણ જાહેર થયું હતું ઓસ્ટ્રેલિયા જાહેર થયું હતું તો ત્રણેય ફોર્મેટ મેં તમને કહી દીધા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી અહીંયા કયો ક્વેશ્ચન યાદ રાખવાનો તો કે સૌ પ્રથમ ટી ટ્વેન્ટી મેચ કોની કોની વચ્ચે રમાઈ હતી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી ચલો ત્રણેય ફોર્મેટ કહી દીધા પહેલી વહેલી ટેસ્ટ મેચ પહેલી વહેલી વન ડે મેચ અને પહેલી વહેલી ટી ટ્વેન્ટી મેચ એક વસ્તુ જોઈ ત્રણેયમાં ઓસ્ટ્રેલિયા છે અને ત્રણેયમાં વિજેતા કોણ છે ઓસ્ટ્રેલિયા છે તો અહીંયા તમે રિવિઝન સ્વરૂપે બી જોઈ શકો છો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આટલું જ યાદ રાખવાનું એક બે ત્રણ બસ ત્રણ જ ક્વેશ્ચન નોલેજ પૂરતું મેં તમને આખું કહી દીધું કે સૌ પ્રથમ ટેસ્ટ મેચ અઢારસો સિત્યોતેરમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેલબોર્ન ખાતે રમાઈ હતી જેમાં વિજેતા કોણ જાહેર થયું હતું ઓસ્ટ્રેલિયા જાહેર થયું હતું સૌ પ્રથમ વનડે મેચ ઓગણીસો એકોતેરમાં ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી મેલબોર્ન ખાતે જેમાં વિજેતા કોણ જાહેર થયું હતું ઓસ્ટ્રેલિયા જાહેર થયું હતું સૌ પ્રથમ ટી ટ્વેન્ટી મેચ બે હજાર પાંચમાં ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ વચ્ચે ઇડન પાર્ક ઓકલેન્ડ ખાતે રમાઈ હતી જેમાં વિજેતા કોણ જાહેર થયું હતું ઓસ્ટ્રેલિયા જાહેર થયું હતું તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને ક્લિયર થઈ ગયું હશે આ ટોપિક કે સૌ મેચ કોના કોના વચ્ચે રમાઈ હતી એની મેં તમને ઇન્ફોર્મેશન આપી દીધી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કેટલું યાદ રાખવાનું એની પણ મેં તમને ઇન્ફોર્મેશન આપી દીધી હવે વિદ્યાર્થી મિત્રો આપણી એક્ઝામ માટે વેરી મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એ છે વિદ્યાર્થી મિત્રો ભારતે રમેલ પ્રથમ મેચ ભારતે પ્રથમ ટેસ્ટ મેચ કોની સામે રમી ભારતે પ્રથમ વન મેચ કોની સામે રમી ભારતે પ્રથમ ટી ટ્વેન્ટી મેચ કોની સામે રમી અને એ સમયે કપ્તાનો કોણ કોણ હતા આવા ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાયેલા છે તો હવે એની ચર્ચા કરીએ એમાં સૌથી પહેલાં ચર્ચા કરીએ ભારતે રમેલ સૌ ટેસ્ટ મેચ ભારતે સૌ ટેસ્ટ મેચ રમી હતી ઓગણીસો ને બત્રીસમાં કોની સામે ઇંગ્લેન્ડ સામે રમી હતી લોર્ડ્સ ખાતે જેમાં વિજેતા કોણ બન્યું હતું ઇંગ્લેન્ડ બન્યું હતું એ સમયે આપણા ભારતના કપ્તાન કોણ હતા તો એ સમયે ભારતના કપ્તાન હતા કોટારી કનકૈયા નાયડુ કોણ કપ્તાન હતા કોટારી કનકૈયા નાયડુ જેને તમે કહો છો સી કે નાયડુ આ એ જ વ્યક્તિ છે વિદ્યાર્થી મિત્રો ચલો ક્લિયર તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એક જ ક્વેશ્ચન ખાલી ઇમ્પોર્ટન્ટ બનશે અને એક નોલેજ પૂરતો ખાલી યાદ રાખી લેજો કે ભારતે સૌ પ્રથમ ટેસ્ટ મેચ કોની સામે રમી હતી એ ક્વેશ્ચન તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોની સામે રમી હતી ઇંગ્લેન્ડ સામે રમી હતી તો એક નોલેજ પૂરતો આ યાદ રાખજો એ ટાઈમે ભારતના કપ્તાન કોણ હતા સી કે નાયડુ એનું પૂરું નામ પણ યાદ રાખજો કોટારી કનકૈયા નાયડુ ચલો ત્યાર છે વિદ્યાર્થી મિત્રો ભારતે રમેલ પ્રથમ વનડે મેચ જ્યારે પ્રથમ વનડે રમવા ગયા એ સમયની તમે તસવીર પણ જોઈ શકો છો ભારતે પ્રથમ વન ડે મેચ ઓગણીસો ને ચુમ્મોતેરમાં ઇંગ્લેન્ડ સામે લીડ્સ ખાતે રમી હતી એમાં પણ ઇંગ્લેન્ડ વિજેતા બન્યું હતું એ ટાઈમે આપણા ભારતીય ટીમના કપ્તાનનું નામ પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું અજીત લક્ષ્મણ વાડેકર તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ એક નોલેજ પૂરતો યાદ રાખવાનો થશે ભારતે પ્રથમ વન ડે ઇંગ્લેન્ડ સામે રમી હતી અને એ ટાઈમે ભારતના કપ્તાન કોણ હતા અજીત લક્ષ્મણ વાડેકર ચલો ત્યારબાદ ભારતે રમેલ પ્રથમ ટી ટ્વેન્ટી મેચ એટલે કે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ બે હજાર ને માં સાઉથ આફ્રિકા એટલે કે દક્ષિણ આફ્રિકા સામે જ્હોનિસબર્ગ ખાતે રમી હતી એમાં વિજેતા થયું હતું ભારત અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ભારતે પ્રથમ ટી ટ્વેન્ટી મેચ રમી હતી એના કપ્તાન કોણ હતા બધા મહેન્દ્ર મહેન્દ્રસિંહ ધોની પણ તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે વિરેન્દ્ર સહેવાગ ખાસ ધ્યાન રાખજો ધોની નતા ખાસ ધ્યાન રાખજો એ ટાઈમના કપ્તાન હતા વિરેન્દ્ર સહેવાગ હું ફાઇનલની વાત નથી કરતો હું પ્રથમ ટી ટ્વેન્ટી મેચની વાત કરું છું જેના કપ્તાન કોણ હતા વિરેન્દ્ર સહેવાગ ચલો તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ એક નોલેજ પૂરતું યાદ રાખવાનું કે ભારતે રમેલ પ્રથમ ટી ટ્વેન્ટી મેચ આફ્રિકા સામે રમી હતી એ તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એક નોલેજ પૂરતું યાદ રાખજો એ ટાઈમે ભારતીય ટીમના કપ્તાન કોણ હતા તો કપ્તાનનું નામ યાદ રાખીશું વિરેન્દ્ર સેહર ભૂલી ના ગયા ને ફરી એક વખત આખું તમે જે મેં ત્રણેય ફેક્ટ કહી આપ્યા એ જ છે ભારતે રમેલ પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામે રમી હતી લોર્ડ્સ ખાતે જેમાં ઇંગ્લેન્ડ વિજેતા બન્યું હતું કપ્તાન કોણ હતા સિકે નાયડુ વન ડે મેચ ઇંગ્લેન્ડ સામે લીડ્સ ખાતે રમ્યું હતું એમાં ઇંગ્લેન્ડ વિજેતા બન્યું હતું એ ટાઈમે કપ્તાન અજીત લક્ષ્મણ વાડેકર હતા પ્રથમ ટી ટ્વેન્ટી મેચ આફ્રિકા સામે જોનિસબર્ગ સામે રમી હતી એમાં ભારત વિજેતા બન્યું હતું એટલે એમના કપ્તાન કોણ હતા વિરેન્દ્ર સેહવાગ ચલો ક્લિયર હવે હું તમને ત્રણ ક્વેશ્ચન પૂછું છું એ ત્રણેય ક્વેશ્ચનના જવાબ આવડવા જોઈએ કે ભારતના પ્રથમ ટેસ્ટ મેચના કપ્તાન કોણ હતા ભારતના પ્રથમ વન ડે મેચના કપ્તાન કોણ હતા ભારતના પ્રથમ ટી ટ્વેન્ટી મેચના કપ્તાન કોણ હતા તો એ ત્રણેય વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પ્રથમ ટેસ્ટ મેચના કપ્તાન સિકે નાયડુ પ્રથમ વન ડે મેચના કપ્તાન અજય લક્ષ્મણ વાડેકર અને પ્રથમ ટી ટ્વેન્ટી મેચના કપ્તાન કોણ હતા વીરેન્દ્ર સહેવાગ જ્યારે ટોફ લેવલના પેપર જશે આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાવાની સંભાવના વધશે ચલો ક્લિયર તો આ વિદ્યાર્થી મિત્રો માહિતી હતી કે ભારતે રમેલ પ્રથમ મેચ સૌથી પહેલાં ઓલ ઓવર વર્લ્ડ લેવલે પ્રથમ મેચની ચર્ચા કરી અને ત્યારબાદ આપણે શેની ચર્ચા કરી ભારતે રમેલ પ્રથમ મેચ વિશેની ચર્ચા કરી અને વિદ્યાર્થી મિત્રો હવે ચર્ચા કરવાની થાય તો એ ચર્ચા કરવાની થાય વર્લ્ડ કપની ક્રિકેટ વિશ્વકપની ચર્ચા કરવાની થાય આમાં પણ વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અત્યાર સુધીમાં અવારનવાર ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલા છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીશું ક્રિકેટ વિશ્વકપની તો જ્યારે વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ વિશ્વકપ આવે તો પ્રથમ ક્રિકેટ વિશ્વકપ એના ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આપણે કોમ્પિટેટીવ એક્ઝામની અંદર ઘણી બધી વખત પૂછાયેલા છે અને જ્યારે બી ક્રિકેટ વિશ્વકપ ભણતા હોય તેનું પ્રથમ અને લાસ્ટ તો આપણને ખબર જ હોવી જોઈએ તો પ્રથમ ક્રિકેટ વિશ્વકપ ક્યારે રમાયો હતો ઓગણીસો ને પંચોતેરમાં રમાયો હતો અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે પ્રથમ ક્રિકેટ વિશ્વકપનું નામ શું હતું તો યાદ રાખવાનું છે પ્રુડેન્શિયલ કપ હતું શું હતું પ્રુડેન્શિયલ કપ પ્રથમ ક્રિકેટ વિશ્વકપ ઓગણીસો ને પંચોતેરની સાલમાં રમાયો હતો જેની ફાઇનલ મેચ કોના કોના સામે હતી તો કે ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ એ બંને વચ્ચે રમાઈ હતી લોર્ડ્સ ખાતે અને એમાં વિજેતા વિદ્યાર્થી મિત્રો બન્યા હતા વેસ્ટ ઇન્ડિઝ એની અંદર વિજેતા બન્યું હતું પ્રથમ ક્રિકેટ વિશ્વકપની તમે ટ્રોફી સાથે જોઈ શકો છો વિન્ડિઝ ટીમના કપ્તાન ભૂલતા નહીં ક્લાઇવ લોડ છે કોણ છે ક્લાઈવ લોડ ઓકે તો ખાસ ધ્યાન રાખીશું પ્રથમ પ્રથમ ક્રિકેટ વિશ્વકપ જે વિજેતા બન્યું હતું એ ટીમના કપ્તાન કોણ હતા ક્લાઇવલી લોડ ઓકે તો આપણને ખાસ ધ્યાન રાખીશું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બે ત્રણ ક્વેશ્ચન અહીંયા ઇમ્પોર્ટન્ટ બની ગયા તો કે પ્રથમ ક્રિકેટ વિશ્વકપ કઈ સાલમાં રમાયો હતો એ તો યાદ જ રાખવાનું છે ઓગણીસો ને પંચોતેરમાં બીજો ક્વેશ્ચન જે ઓલરેડી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાયેલો છે કે પ્રથમ ક્રિકેટ વિશ્વકપનું નામ શું હતું તો કે પ્રૂડેન્શિયલ કપ હતું પ્રથમ ક્રિકેટ વિશ્વ કપ વિજેતા કયો દેશ તો તમારે યાદ રાખવાનું છે વેસ્ટ ઇન્ડિઝ અને એના કપ્તાન કોણ હતા તો ક્લાય લે લોર્ડ હતા એમના કપ્તાન ચલો હવે આજે ક્રિકેટ વિશ્વકપ છે એ સામાન્ય રીતે દર ચાર ચાર વર્ષે રમાય હવે બધાયના યાદ ન રાખવાના હોય મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એ જ યાદ રાખવાનો હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું કહું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવું નહીં વિદ્યાર્થી પ્રથમ તો યાદ જ રાખવાનું હોય છેલ્લું યાદ જ રાખવાનું હોય પછી આપણા ભારતે જે વિશ્વકપ જીત્યા છે એ વિદ્યાર્થી મિત્રો આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ બની જતા હોય છે તો હવે જે ક્રિકેટ વિશ્વકપ છે અને એ ક્રિકેટ વિશ્વકપ છે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો ને ત્યાંસીનો એ કેમ આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે તો વિદ્યાર્થી મિત્રો આ ક્રિકેટ વિશ્વકપના જે વિજેતા દેશ હતું એ વિજેતા દેશ હતું વિદ્યાર્થી મિત્રો આપણું ભારત દેશ અને એના કપ્તાન તમે જોઈ શકો છો કપિલ દેવ તેની માહિતી લઈએ ક્રિકેટ વિશ્વકપ ઓગણીસો ત્યાંની ફાઈનલ કોની કોની વચ્ચે રમાઈ હતી ભારત અને વિન્ડીઝ વચ્ચે ક્યાં લોર્ડ્સ ખાતે જેમાં વિજેતા કોણ બન્યું હતું ભારત બન્યું હતું અને એના કપ્તાન કોણ હતા તો યાદ રાખજો કપિલ દેવ પાજી હરિયાણા હરિકેન તરીકે જાણીતા કપિલ દેવ એ ટાઈમે વિદ્યાર્થી મિત્રો એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન યાદ રાખજો કે એ ટાઈમે મેન ઓફ જે ફાઈનલ મેચ હતી ભારત જીતું હતું તો એક નોલેજ પૂરતું તો યાદ રાખવું જ પડે કે એના મેન ઓફ ધી મેચ કોણ હતા તો યાદ રાખીશું મોહિન્દર ના તો વિદ્યાર્થી મિત્રો આવી સરસ માહિતી હું તમારી સમક્ષ રજૂ કરું છું તો તમારે ફક્ત યાદ જ રાખવાની ટ્રાય કરવાની છે વીણી વીણીને ફેક તૈયાર કરેલા છે તમને પીરસું છું તો તમારે વિદ્યાર્થી મિત્રો એને યાદ રાખવાની ટ્રાય કરજો તો આની અંદર તો વિદ્યાર્થી મિત્રો બહુ બહુ બધા ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ બની જાય કેમ કારણ કે ભારત ચેમ્પિયન બનેલું છે ક્રિકેટ વિશ્વકપ પહેલું કે જેની અંદર ભારત ચેમ્પિયન બન્યું હતું ઓગણીસો ને ત્યાંસીમાં જે વેસ્ટ ઇન્ડિઝ સામે ફાઇનલ રમી હતી જેમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ભારત ચેમ્પિયન બન્યું હતું એના કપ્તાન કપિલ દેવ અને એ ટાઈમના મેન ઓફ ધી મેચ જે ફાઇનલની અંદર બન્યા હતા તો યાદ રાખજો મહિન્દર અમરનાથ ચલો ત્યારબાદ સીધો ક્રિકેટ તમારે યાદ તમારે છે બે હજાર અગિયાર માં શ્રીલંકાને હરાવીને જે ચેમ્પિયન બન્યું હતું એ દેશ હતો આપણો ભારત દેશ તો એના વિશેની માહિતી લઈએ ક્રિકેટ વિશ્વકપ બે અગિયાર એની ફાઈનલ ભારત વર્ષે શ્રીલંકા ક્યાં વાન ખેડે મુંબઈ ખાતે જેની અંદર કોણ વિજેતા બન્યું હતું ભારત વિજેતા બન્યું હતું એ સમયે કપ્તાન કોણ હતા તો કપ્તાન હતા એમએસ ધોની એટલે કે મહેન્દ્રસિંહ ધોની અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક નોલેજ પૂરતું યાદ રાખજો એ ફાઇનલ મેચ જીત્યું ભારત તો એના મેન ઓફ ધી મેચ કોણ હતા તો યાદ રાખીશું મહેન્દ્રસિંહ ધોની તો વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ વિશ્વકપ બે હજાર અગિયાર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોણ વિજેતા બન્યું હતું ભારત દેશ વિજેતા કોને હરાવીને શ્રીલંકાને હરાવીને કપ્તાન મહેન્દ્રસિંહ ધોની અને મેન ઓફ ધી મેચ પણ કોણ બન્યું હતું મહેન્દ્રસિંહ ધોની હવે લાસ્ટ જે ક્રિકેટ વિશ્વકપ પ્રમાણો જે તમને મને બધાને ખબર છે ઇંગ્લેન્ડ વર્સિસ ન્યૂઝીલેન્ડ કે સુપર ઓવરની અંદર પણ ટાઈ થઈ એમાં વિજેતા જાહેર જે બાઉન્ડ્રીના આધારે વિજેતા જાહેર થયું ઇંગ્લેન્ડ તો લાસ્ટ પણ આપણે યાદ રાખવું પડશે ખાલી દેશનું નામ યાદ રાખજો ઇંગ્લેન્ડ ક્રિકેટ વિશ્વકપ બે હાજર ઓગણીસની ફાઇનલ ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ કે જેની ફાઇનલ સુપર ઓવર એમાં ટાઈ થઈ હતી બાઉન્ડ્રીના આધારે વિજેતા જાહેર થયું હતું ઇંગ્લેન્ડ જે લોર્ડ્સ ખાતે રમાઈ હતી તો અહીંયાથી ખાલી એક ફેક્ટ ઇમ્પોર્ટન્ટ બને છે કે ક્રિકેટ વિશ્વકપ બે હજાર ઓગણીસ કયા દેશે જીત્યો હતો તો એ દેશનું નામ યાદ રાખજો ઇંગ્લેન્ડ ચલો ત્યારે આપણે ભણતા હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ફેક્ટ ટુ ફેક્ટ ભેગા કરીને જ ભણવાનું હોય તો હવે તમારે આ યાદ રાખવાનું છે કે ક્રિકેટ વિશ્વકપ બે હજાર ત્રેવીસ કોઈને જીતો એ નથી યાદ રાખવાનું ક્રિકેટ વિશ્વકપ બે હજાર ત્રેવીસ ક્યાં રમાવાનો છે તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ક્યાં રમાશે આપણા ભારત દેશમાં જ રમવાનો છે કે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી તો એનો આયોજક દેશ કોણ છે ભારત દેશ છે તો આ ક્વેશ્ચન બી પૂછાશે કે ક્રિકેટ વિશ્વકપ બે હજાર ત્રેવીસનું આયોજન કયો દેશ કરશે દેશનું નામ યાદ રાખવું પડશે ભારત દેશ ચલો ક્લિયર જ્યારે ક્રિકેટ વિશ્વકપ ભણતા હોય એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તો બધી ઇન્ફોર્મેશન આપી દીધી પણ તમારી સામે અત્યાર સુધીના વિદ્યાર્થી મિત્રો લિસ્ટ પણ છે કે વિજેતા દેશ અત્યાર સુધીમાં કયો વર્લ્ડ કપ કઈ ટીમે કયા દેશે જીતેલો એનું લિસ્ટ પણ તમે જોઈ શકો છો બધું ગોખી નથી નાખવાનું ખાલી ઇન્ફોર્મેશન આપું છું અને પછી કહું પણ છું કેટલું યાદ રાખવાનું છે પંચોતેર ઓગણીસો પંચોતેરનો ક્રિકેટ વિશ્વકપ વેસ્ટ ઇન્ડિઝે જીત્યો ઓગ ઓગણીસો ઓગણસીનો ક્રિકેટ વિશ્વકપ એ પણ વિન્ડીઝની ટીમે જીત્યો ઓગણીસો ત્યાંસીનો ક્રિકેટ વિશ્વકપ ઇન્ડિયાએ જીત્યો ઓગણીસો સત્યાશીનો ઓસ્ટ્રેલિયાએ ઓગણીસો બાણુંનો પાકિસ્તાને ઓગણીસો છન્નુંનો શ્રીલંકાએ ઓગણીસસો નવ્વાણુંનો ઓસ્ટ્રેલિયાએ બે હજાર ત્રણનો ઓસ્ટ્રેલિયાએ બે હજાર સાતનો ઓસ્ટ્રેલિયાએ બે હજાર અગિયારનો ઇન્ડિયાએ બે હજાર પંદરનો ઓસ્ટ્રેલિયાએ અને બે હજાર ઓગણીસનો વર્લ્ડ કપ કોણે જીત્યો ઇંગ્લેન્ડે જીત્યો તો વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રીન ઉપર તમે લિસ્ટ જોઈ શકો છો ક્રિકેટ વિશ્વકપ વિજેતા દેશ હવે આમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે કેટલું યાદ રાખવું હતું ઓગણીસો પંચોતેરનો ક્રિકેટ વિશ્વકપ પહેલો હતો કોણે જીતો વેસ્ટ ઇન્ડિઝે જીતો સીધો યાદ રાખવાનો ઓગણીસો ને ત્યાંસીનો કેમ તો કે આપણે ઇન્ડિયા દેશે જીતેલો છે બે હજાર અગિયારનો યાદ રાખવાનો છે કયા દેશે જીતો ઇન્ડિયા દેશે જીત્યો ચલો ક્લિયર ત્યાંસીનો આપણે જીતા બે હજાર અગિયારનો પણ આપણે જીત્યા પહેલો કોણે જીતો વેસ્ટ ઇન્ડિઝ ઓગણીસો ને પંચોતેરનો છેલ્લો યાદ રાખવાનો બે હજાર ઓગણીસનો કોણે જીતો ઇંગ્લેન્ડ દેશે જીતો હવે તમે આમાં જુઓ ધારી ધારી આ સ્લાઇડને ક્યાં કલર ચેન્જીસ છે ક્યાં કલર ચેન્જીસ છે અને કલર જોઈ લ્યો બધાના અલગ કલર છે તો આ ક્વેશ્ચન બી આપણી કોમ્પિટેટીવ એક્ઝામમાં પૂછાયેલો છે કે અત્યાર સુધીમાં કયા દેશે સૌથી વધુ વખત વર્લ્ડ કપ જીત્યા છે તો એક બે ત્રણ ને ચાર કયો દેશ છે ઓસ્ટ્રેલિયા દેશ છે કે એણે સૌથી વધુ વખત વર્લ્ડ કપ જીત્યા છે સૌથી વધુ વખત વર્લ્ડ કપ જીત્યા છે ઓકે હજી અહીંયા તમે બે હજાર પંદરનો પણ જોઈ શકો છો એટલે કે સૌથી વધુ વખત વર્લ્ડ કપ જીતનાર દેશ કયો ઓસ્ટ્રેલિયા હવે આવો ટફ લેવલનો ક્વેશ્ચન પૂછે કેટલી વખત તો આવો ક્વેશ્ચન બી પૂછાશે ત્યાં ધ્યાન રાખજો પાંચ વખત ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ જીતેલ છે અને આવો ક્વેશ્ચન બી કોમ્પિટેટિવ એક્ઝામમાં પૂછાયેલો છે સળંગ ત્રણ વર્લ્ડ કપ કોના નામે છે તો આ ક્વેશ્ચન બી વિદ્યાર્થી મિત્રો પૂછાયેલો છે કોના નામે છે ઓસ્ટ્રેલિયાના નામે છે અને એક ક્વેશ્ચન જો મારે પૂછવું હોય ને તો હું તો આવો જ ક્વેશ્ચન પૂછું તો એવા કેટલા દેશ છે જે એશિયાની ટીમો છે એશિયાના દેશો છે એણે અત્યાર સુધીમાં વર્લ્ડ કપ જીત્યા હોય તો આપણે એશિયાના ચાલુ કરો તો એક ઇન્ડિયા છે પાકિસ્તાન છે લંકા છે અહીંયા તો ઇન્ડિયા ડબલ વખત રિપીટ થઈ ગયું તો કે એશિયાની એવી કેટલી ટીમો છે કે જેણે અત્યાર લગીનમાં વર્લ્ડ કપ જીતેલા હોય તો ઇન્ડિયાએ બે વખત વખત પાકિસ્તાને એક એક અને શ્રીલંકાએ વખત એ પણ ખાસ ધ્યાન રાખજો તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ સમજ આવી ગયું હશે ક્રિકેટ વિશ્વ કપ વિશેનું હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ અને હવે ચર્ચા કરી આપણે આઈસીસીના ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વ કપની આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ કપ બે હજાર સાત પહેલો જ હતો બે હજાર સાતથી ચાલુ થયું આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વ કપ આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ કપ બે હજાર સાત કે જેની ફાઇનલ ભારત વર્ષિસ પાકિસ્તાન એટલે કે કોની સામે રમાઈ હતી પાકિસ્તાન સામે રમાઈ હતી ક્યાં જોહાનિસબર્ગ ખાતે જેની અંદર કોનો વિજય થયો હતો ભારતનો વિજય થયો હતો તો હવે ભારતનો વિજય થયો હોય તો બે ઇન્ફોર્મેશન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ સમયના કપ્તાન કોણ હતા મહેન્દ્રસિંહ ધોની હતા એવું પૂછ્યા પ્રથમ ટી ટ્વેન્ટી કપ્તાન વિરેન્દ્ર સહેવાગ પ્રથમ ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપ જે વિજેતા બન્યું એ ટાઈમે કપ્તાન કોણ હતા એમએસ ધોની અને એ ટાઈમના મેન ઓફ ધી મેચ ફાઈનલની અંદર ભાઈ વિજેતા બન્યું તો એ ટાઈમે મેન ઓફ ધી મેચ કોણ હતું તો યાદ રાખીશું ઈરફાન પઠાણ તો ચલો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપ બે હજાર સાત કોને હરાવ્યું પાકિસ્તાનને હરાવ્યું હતું એ સમયના કપ્તાન એમ એસ ધોની અને એ ટાઈમના મેન ઓફ ધી મેચ કોણ બન્યા હતા ઈરફાન પઠાણ બન્યા હતા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સીધું તમારે કૂદકો મારીને આ ફેક્ટ યાદ રાખવાનો છે આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપ બે હજાર સોળ કોની કોની વચ્ચે રમાયો હતો તો કે આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ વેસ્ટ ઇન્ડિઝ વર્સિસ ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી ઇડન ગાર્ડન ખાતે જેની અંદર વિજેતા કોણ જાહેર થયું હતું વેસ્ટ ઇન્ડિઝની ટીમ જાહેર થઈ હતી હવે આમાં તમારે એક જ ક્વેશ્ચન યાદ રાખવાનું છે કે આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપ બે હજાર સોળ વિજેતા દેશ કયો તો તમારે એનું નામ યાદ રાખવાનું છે વેસ્ટ ઇન્ડિઝ હવે આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપ બે હજાર અઢાર આ દર બે વર્ષે રમાય હવે આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપ બે હજાર અઢાર ચેમ્પિયન ટ્રોફીના લીધે કેન્સલ થઈ ગયો હતો એટલે હવે સીધો નામ ક્યાં આવશે આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપ બે હજાર વીસ જેનો આયોજક દેશ હતો ઓસ્ટ્રેલિયા કોણ હતું ઓસ્ટ્રેલિયા એમાં કોણ ચેમ્પિયન બન્યું ચેમ્પિયનની ક્યાં વાત છે આયોજન જ શું થઈ ગયું રદ થઈ ગયું બરાબર જે આ બધી કોવિડ નાઇન્ટીન મહામારી અને આ બધાના જે કારણે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું જેના કારણે આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપ બે હજાર વીસ કેન્સલ થઈ ગયો એટલે સીધો તમારે બે હજાર વીસનું કેન્સલ બે હજાર અઢારમાં રમાણું નહીં તો ભાઈ ઓટોમેટિક કયું છેલ્લું યાદ રાખવું પડે બે હજાર થોડ જ યાદ રાખવું પડે ચલો ક્લિયર થઈ ગયું તો હવે અત્યાર સુધીના આપણે ડેટા ચેક કર લો કે બે હજાર સાતમાં કોણ વિજેતા ઇન્ડિયા બે હજાર નવમાં પાકિસ્તાન બે હજાર દસમાં ઇંગ્લેન્ડ બે હજાર બારમાં વિન્ડિઝ બે હજાર ચૌદમાં શ્રીલંકા બે હજાર સોળમાં વેસ્ટ ઇન્ડિઝ બે હજાર અઢારમાં ચેમ્પિયન ટ્રોફીના કારણે આયોજન શક્ય નહોતું હતું બે હજાર વીસમાં આયોજન સંપૂર્ણ રદ થઈ ગયું ચલો ક્લિયર તો આની અંદર વિદ્યાર્થી મિત્રો બે વખત વિજેતા બનેલું કોણ વેસ્ટ ઇન્ડિઝની ટીમ બરાબર આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ યાદ રાખવાનું પહેલું ઇન્ડિયા જીતું છેલ્લું કોણ વિજેતા હતું વેસ્ટ ઇન્ડિઝ બે વખત વિજેતા કયો દેશ બનેલ છે તો યાદ રાખજો વેસ્ટ ઇન્ડિઝ ચલો ક્લિયર આ સંપૂર્ણ માહિતી હતી વિદ્યાર્થી મિત્રો આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વ કપની ક્લિયર થઈ ગયું હશે હવે વિદ્યાર્થી મિત્રો આપણી કોમ્પિટેવ એક્ઝામની અંદર અગત્યના રેકોર્ડ પૂછાય છે કે ભાઈ સૌથી ફાસ્ટેસ્ટ સદી કોના નામે છે ટેસ્ટમાં સૌથી ફાસ્ટેસ્ટ સદી વન ડેમાં કોના નામે છે સૌથી જે હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય ખેલાડી વન ડેમાં કોણ ટેસ્ટમાં કોણ ટી ટ્વેન્ટીમાં હેટ્રિક લેનાર કોણ આવા ક્વેશ્ચન કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઘણી બધી વખત પૂછાયેલા છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીશું અગત્યના રેકોર્ડ વિશેની એના પહેલાં એક તમને ડિસ્ક્લેમર આપી દઉં કે આ જે બધા રેકોર્ડ છે આજનું જે લેક્ચરનું જે શૂટિંગ થઈ રહ્યું છે એ વિદ્યાર્થી મિત્રો પંદર ઓક્ટોબર બે હજાર વીસની સ્થિતિએ આ રેકોર્ડ હું તમારી સમક્ષ રજૂ કરું છું કાલ ઉઠીને વિદ્યાર્થી મિત્રો આ રમતની અંદર બીજા રેકોર્ડ પણ સર્જાઈ જાય તો એ ટાઈમે વિદ્યાર્થી મિત્રો જે ડેટા તમારી સમક્ષ મિસમેચ ના થાય તો એના માટે થઈને જ વિદ્યાર્થી મિત્રો હું જે તમારી સમક્ષ માનો કે હાલમાં ફાસ્ટેસ્ટ વન ડે સદી આ વ્યક્તિના નામે છે કાલ ઉઠીને કોઈ બીજી વ્યક્તિ સદી ફટકારી દે તો એ ટાઈમે ડેટા મિસમેચ ના થાય તો એના માટે થઈને જ હું વિદ્યાર્થી મિત્રો તમને અત્યારથી કહી દઉં છું આપણા જે લેક્ચરનું જે અત્યારે શૂટિંગ થઈ રહ્યું છે એ તારીખ છે પંદર ઓક્ટોબર બે હજાર વીસ એની સ્થિતિએ તમારે આ બધા રેકોર્ડ્સ જોવાના રહેશે તો હવે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલો રેકોર્ડ ફાસ્ટ સદીનો જોવાનો છે તો ફાસ્ટ સદી સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોવાની છે ટેસ્ટ મેચમાં ટેસ્ટ મેચની અંદર ફાસ્ટ સદી કયા ખેલાડીના નામે છે બ્રેન્ડન મેકુલમના નામે છે કેટલા બોલમાં ચોપ્પન બોલની અંદર કયા દેશના ખેલાડી છે ન્યુઝીલેન્ડના ખેલાડી છે કયા દેશના ખેલાડી છે ન્યુઝીલેન્ડના ખેલાડી છે કોકે સાહેબ આટલું બધું યાદ રાખવાનું અરે ના ભાઈ ના એક જ ક્વેશ્ચન યાદ રાખવાનો છે કે ટેસ્ટ ફોર્મેટની અંદર ટેસ્ટ મેચની અંદર સદી કયા ખેલાડીના નામે છે તો એક જ ક્વેશ્ચનનો આન્સર યાદ રાખવાનો છે બ્રેન્ડન મેકુલમ પણ મારે તમને ઇન્ફોર્મેશન આપવાની હોય ત્યારે મારે શક્યો એટલો ડેટા તમારી સમક્ષ રજૂ કરવો જોઈએ ન્યૂઝીલેન્ડના ખેલાડી છે અને કેટલા બોલમાં સદી ફટકારેલી છે

ખેલાડીનું વિદ્યાર્થી મિત્રો નામ છે એબીડી વિલિયર્સ જે મિસ્ટર થ્રી સિક્સટી ડિગ્રી તરીકે જાણીતા છે તો ફાસ્ટ સદી વન ડેમાં કોના નામે છે તો યાદ રાખીશું એબીડી વિલિયર્સના નામે કેટલા બોલમાં એકત્રીસ બોલમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એક જ ક્વેશ્ચન તમારે યાદ રાખવાનો છે કે ફાસ્ટ સદી વન ડેમાં વન ડેમાં ફાસ્ટ સદી સૌથી વધુ વનડેની અંદર ફાસ્ટ સદી ફટકારનાર કયા ખેલાડી તો તમારે યાદ રાખવાનું છે એબી ડી કયા દેશના ખેલાડી છે સાઉથ આફ્રિકાના ખેલાડી છે ચલો ત્યાર બાદ ફાસ્ટ સદી ટી ટ્વેન્ટી ફોર્મેટમાં ફાસ્ટ સદી ટી ટ્વેન્ટી ફોર્મેટમાં તો એમાં આપણે બે ખેલાડીને યાદ રાખવા પડશે કેમ કારણ કે બંને સેમ બોલમાં ફટકારેલી છે એક છે ડેવિડ મિલર એણે પણ પાંત્રીસ બોલમાં ફટકારે છે રોહિત શર્મા એણે પણ કેટલા બોલમાં છે છે બોલમાં સદી ફોર્મેટમાં ડેવિડ મિલરે પાંત્રીસ બોલમાં ફટકારી હતી કયા દેશના છે સાઉથ આફ્રિકાના છે અને રોહિત શર્મા જે આપણા ઇન્ડિયાના ખેલાડી છે એણે પણ કેટલા બોલમાં સદી ફટકારી હતી પાંત્રીસ બોલમાં ફટકારી હતી અને આપણા ભારતીયનો જો રેકોર્ડસ હોય તો મારે તમને વધુ ઇન્ફોર્મેશન આપવી પડે એ કયા દેશની સામે સદી ફટકારી હતી તો તમારું નોલેજ પૂરતું યાદ રાખવાનું છે શ્રીલંકા સામે ફટકારી હતી તો અહીંયાથી બે જ ક્વેશ્ચન આપણી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ બનશે કે ફાસ્ટ સદી ટી ટ્વેન્ટીમાં કોના કોના નામે છે તો એક ખેલાડી સાઉથ આફ્રિકાના છે ડેવિડ મિલર અને આપણા ભારતીય ખેલાડી છે રોહિત શર્મા અને એણે કોની સામે ફટકારી હતી શ્રીલંકા દેશની સામે ફટકારી હતી અને ઓવરઓલ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એક જ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ કે ફાસ્ટ સદી ટી ટ્વેન્ટીમાં કોના નામે છે તે ખેલાડીના નામ ભૂલતા નહીં ડેવિડ મિલર અને રોહિત શર્મા ચલો ક્લિયર ભૂલી નથી ગયા ને ફટાફટ રિવાઇઝ કરીએ ફાસ્ટ સદી ટેસ્ટમાં બ્રેન્ડન મેકુલમના નામે ફાસ્ટ સદી વન ડેમાં એબી ડેવિલિયર્સના નામે ફાસ્ટ સદી ટી ટ્વેન્ટી મેચમાં ડેવિડ મિલર અને રોહિત શર્માના નામે છે ચલો સદીનું રેકોર્ડ ક્લિયર બરાબર હવે આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાય છે હેટ્રિક લેનાર સૌપ્રથમ ભારતીય ખેલાડી રમત સાથે સંકળાયેલા શબ્દોમાં ચર્ચા કરી ગયો તો હેટ્રિક કોને કહેવાય સતત ત્રણ દડામાં ત્રણ વિકેટ લઈ લે એને સોના તરીકે ઓળખવામાં આવે છે હેટ્રિક તરીકે ઓળખવામાં આવે છે તો હેટ્રિક લેનાર સૌપ્રથમ ભારતીય ખેલાડી એની ચર્ચા કરવાની છે તો એમાંય ત્રણ ફોર્મેટ પડશે ભાઈ ટેસ્ટ વન ડે અને ટી ટ્વેન્ટી તો સૌથી પહેલાં ચર્ચા કરવાની થશે કે ટેસ્ટની અંદર હેટ્રિક લેનાર સૌપ્રથમ ભારતીય ખેલાડી હવે જો બેટ્સમેન હોય તો કાંઈ એના પ્રકાર ન પડે પણ જ્યારે બોલર હોય તો પાછા એના બે પ્રકાર પડે ફાસ્ટ બોલર અને સ્પિન બોલર તો આપણે એ રીતે આખો ડેટા યાદ રાખવો પડશે બરાબર તો ખાસ ધ્યાન રાખજો ટેસ્ટમાં હેટ્રિક લેનાર સૌ પ્રથમ ભારતીય ખેલાડી ટેસ્ટ મેચની અંદર હેટ્રિક લેનાર સૌ પ્રથમ ભારતીય ખેલાડી ફાસ્ટ બોલર તરીકે પૂછે તો પઠાણ છે સ્પિનર પૂછે તો યાદ રાખવાનું છે હરભજન સિંહ શું આ ફાસ્ટ બોલર આ સ્પિન બોલર આટલું ક્લિયર અંદર હેટ્રિક લેના સૌપ્રથમ ભારતીય ખેલાડી ફાસ્ટ બોલર ઇરફાન પઠાણ ટેસ્ટની અંદર હેટ્રિક લેના સૌપ્રથમ ભારતીય ખેલાડીમાં સ્પિનર તરીકે પૂછે તો તમારે યાદ રાખવું પડશે હરભજન સિંહ જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે જીપીએસસી ઓનલાઈન ની સામે તમે નોલેજ પ્રાપ્ત કરી રહ્યા હોય તો મારે પણ વિદ્યાર્થી મિત્રો તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી થી નોલેજ આપવું પડે તો આ જે ટેસ્ટ ની અંદર હેટ્રિક લેનાર સૌપ્રથમ ભારતીય ખેલાડી હતા ઇરફાન પઠાણ કયા દેશની સામે હેટ્રિક લીધી હતી તો યાદ રાખવું પડશે પાકિસ્તાન સામે એ જ રીતે ટેસ્ટ ની અંદર હેટ્રિક લેનાર સૌપ્રથમ ભારતીય ખેલાડી સ્પિનર તરીકે પૂછે તો હરભજન સિંહ કયા દેશની સામે તો તમારે યાદ રાખવું પડશે ઓસ્ટ્રેલિયા કો કે સાહેબ આ બધું યાદ રાખતું જવું પડશે ના રે ના બે ક્વેશ્ચન તમારે અહીંયાથી યાદ રાખવાના છે કે ટેસ્ટની અંદર હેટ્રિક લેનાર સૌપ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બસ આટલું યાદ રાખો ઇરફાન પઠાણ ઇનફ છે ટેસ્ટની અંદર હેટ્રિક લેનાર સૌપ્રથમ ભારતીય સ્પિનર આટલું યાદ રાખો ઇનફ છે કોણ હરભજન સિંહ ચલો ક્લિયર હવે વાત કરીએ વન ડેમાં અહીંયાથી ઘણા બધા ક્વેશ્ચન આવી ગયેલા કોમ્પિટિટિવ એક્ઝામમાં કે વન ડેની અંદર હેટ્રિક લેનાર સૌપ્રથમ ભારતીય ફાસ્ટ બોલર પૂછે તો યાદ રાખવાનું છે ચેતન શર્મા શું યાદ રાખવાનું છે ચેતન શર્મા અને એવો ક્વેશ્ચન આવે કે વન ડેની અંદર હેટ્રિક લેનાર સૌપ્રથમ ભારતીય સ્પિનર પૂછે તો તમારે યાદ રાખવાનું છે કુલદીપ યાદવ શું યાદ રાખવાનું છે કુલદીપ યાદવ વિદ્યાર્થી મિત્રો તમને નવાઈ લાગશે આજ કુલદીપ યાદવે બે બે વખત હેટ્રિક કેટલી કેટલી વખત વખત બે બે હેટ્રિક લીધેલ છે તો આ એક વિદ્યાર્થી મિત્રો એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન યાદ રાખીશું ચાલો હવે મારે તમને ડિટેલમાં કહેવું પડશે કે વન ડે ની અંદર હેટ્રિક લેના સૌપ્રથમ ભારતીય ફાસ્ટ બોલર અને એ વ્યક્તિ હતા વિદ્યાર્થી મિત્રો ચેતન શર્મા કોની સામે તો યાદ રાખીશું ન્યુઝીલેન્ડ સામે અને વિદ્યાર્થી મિત્રો મારે તમને ફરી એક વખત ઇન્ફોર્મેશન આપવી પડે વિદ્યાર્થી મિત્રો આ એ જ ફાસ્ટ બોલર છે કે જેણે વર્લ્ડ કપની અંદર પહેલી વહેલી હેટ્રિક લીધેલી હોય ફાસ્ટ બોલર તરીકે તો એ છે વિદ્યાર્થી મિત્રો ચેતન શર્મા કે જેણે વર્લ્ડ કપની અંદર હેટ્રિક લીધેલી હતી પહેલાં વહેલાં તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે અને કોની સામે તો ન્યુઝીલેન્ડ સામે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો વન ડેની અંદર હેટ્રિક લેના સૌપ્રથમ ભારતીય સ્પિનર તો એ છે વિદ્યાર્થી મિત્રો કુલદીપ યાદવ અને જે એણે બે હેટ્રિકો લીધેલી છે એ કોની કોની સામે એક તો ઓસ્ટ્રેલિયા સામે અને એક તો કોની સામે લીધેલી છે વિન્ડિઝ સામે લીધેલી છે ચાલો ક્લિયર હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ટી ટ્વેન્ટી ફોર્મેટની ટી ટ્વેન્ટી ફોર્મેટમાં હેટ્રિક લેનાર સૌપ્રથમ ભારતીય ફાસ્ટ બોલર પૂછે તો તમારે યાદ રાખવાનું છે દીપક ચહર કોણ છે દીપક ચહર કયા દેશ સામે તો યાદ રાખીશું બાંગ્લાદેશ સામે અને એવો ક્વેશ્ચન આવે કે ટી ટ્વેન્ટી ફોર્મેટમાં હેટ્રિક લેનાર સૌપ્રથમ ભારતીય સ્પિનર તો હજી સુધી ટી ટ્વેન્ટી ફોર્મેટમાં કોઈ પણ સ્પિનરે હજુ સુધી હેટ્રિક લીધેલી નથી ક્યાં કુલદીપ યાદવ નો લખતા એ વન ડેમાં આવે પણ હજી સુધી ટી ટ્વેન્ટી ફોર્મેટની અંદર પહેલાં વહેલા આપણા ભારતીય કોઈ એવા સ્પિનર નથી કે એણે હેટ્રિક લીધી હોય પણ હા ફાસ્ટ બોલર તરીકે વ્યક્તિ આવી ગયેલા છે અને એ વ્યક્તિ છે દીપક ચહર કે જેણે બાંગ્લાદેશ સામે હેટ્રિક લીધેલી હતી ભૂલી નદ ગયા ને હરી વખત રિવાઇઝ કરીએ ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલર તરીકે પહેલા વહેલા હેટ્રિક લેનાર ભારતીય ખેલાડી પઠાણ ઈરફાન પઠાણ સ્પિનર તરીકે યાદ રાખવાનું છે હરભજન સિંહ હેટ્રિક લેનાર સૌપ્રથમ ભારતીય ખેલાડી વન ડે મેચની અંદર ફાસ્ટ બોલરમાં પૂછે ચેતન શર્મા અને એમ બી ક્વેશ્ચન આવે કે વર્લ્ડ કપની અંદર પહેલા વહેલા હેટ્રિક લેનાર ફાસ્ટ બોલર ઓલ ઓવર વર્લ્ડ તો પણ આવશે વિદ્યાર્થી મિત્રો ચેતન શર્મા સ્પિનર પૂછે તો કુલદીપ યાદવ કેટલી વખત હેટ્રિક લીધેલી બે વખત હેટ્રિક લીધેલી છે ટી ટ્વેન્ટી મેચમાં ફાસ્ટ બોલર તરીકે હેટ્રિક લેના ભારતીય ખેલાડી ફાસ્ટ બોલરમાં દીપક સ્પિનરમાં હજુ સુધી કોઈ હેટ્રિક લીધેલી નથી કયા ફોર્મેટમાં ટી ટ્વેન્ટી ફોર્મેટમાં ચલો એક તો સદીનો રેકોર્ડ જોયો અને એક રેકોર્ડ જોયો હેટ્રિકનો હવે વિદ્યાર્થી મિત્રો એક જે રેકોર્ડ છે બેવડી સદીનો બરાબર તો તમને મને ખબર છે કે જ્યારે હું માસ્ટર બ્લાસ્ટર માહિતી આપતો હતો એ ટાઈમે મેં કીધું હતું એક દાવ જે વન ડેની અંદર બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન તો એ બેટ્સમેન વિદ્યાર્થી મિત્રો કોણ હતા સચિન તેંડુલકર જેને બેવડી સદી પહેલી વહેલી ફટકારી હતી અને બેવડી સદી ફટકારી હતી કયા દેશ સામે તો કે સાઉથ આફ્રિકા એટલે કે દક્ષિણ આફ્રિકા સામે ફટકારી હતી સચિન તેંડુલકરે બીજા એવા તો કયા ખેલાડી છે જેણે બસો રન અથવા એનાથી વધુ ફટકાર્યા હોય એવા તો એક છે વિદ્યાર્થી મિત્રો રોહિત શર્માએ બસો રન ફટકારેલા છે ઓસ્ટ્રેલિયા સામે વિરેન્દ્ર સહેવાગ કે જેણે બસો રન ફટકારેલા હતા વેસ્ટ ઇન્ડિઝ સામે ત્યારબાદ ફરી રોહિત શર્મા કે જેણે બસો ચોસઠ રન અત્યાર સુધીનો વન ડે સર્વાધિક સ્કોર કયા ખેલાડીના નામે છે તો આવશે વિદ્યાર્થી મિત્રો રોહિત શર્મા એના બસો ચોસઠ રન કોની સામે શ્રીલંકા સામે પછી એ પાછા અન્નમ બસો આઠ ફટકારેલા છે કોની સામે તો કે ભાઈ શ્રીલંકા સામે તો બેવડી સદી ફટકારનારમાં ત્રણ ત્રણ વખત બેવડી સદી ફટકારેલી છે રોહિત શર્મા એક તો ઓસ્ટ્રેલિયા સામે અને બે બે વખત તો કોની સામે લંકા સામે ફટકારેલી છે અને આવો બી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાયેલો છે સૌથી વધુ છગ્ગા ફટકારીને બેવડી સદી ફટકારનાર તો તમારે યાદ રાખવું પડશે કોણ રોહિત શર્મા પણ એવો ક્વેશ્ચન આવે સૌથી પહેલી વહેલી બેવડી સદી ફટકારનાર બેટ્સમેન તો તમારે યાદ રાખવાનું છે સચિન તેંડુલકર તો ચાલો બેવડી સદી ફટકારનાર વિક્રમની પણ ચર્ચા કરી તો આ સાથે વિદ્યાર્થી મિત્રો અગત્યના રેકોર્ડ્સની માહિતી અહીંયા કમ્પ્લીટ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો અત્યારે સિઝન ચાલી રહી છે કોની તો કે આઈપીએલની તો આમાંથી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આવવાની સંભાવના સૌથી વધુ વધી જાય છે આ ટોપિકમાંથી તો હવે આપણે ચર્ચા કરીએ આઈપીએલની સૌથી પહેલા જ જે તલાટી લેવલની એક્ઝામની અંદર આનું ફૂલ ફોર્મ પણ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ ગયેલું છે કે આઈપીએલનું ફૂલ ફોર્મ શું છે આઈપીએલનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન પ્રીમિયર લીગ કેવા પ્રકારનું ફોર્મેટ છે ટેસ્ટ ફોર્મેટ વન ડે ફોર્મેટ એ છે વિદ્યાર્થી મિત્રો ટી ટ્વેન્ટી ફોર્મેટ કેટલી ટીમો આની અંદર ભાગ લેતી હોય છે આઠ ટીમો ભાગ લેતી હોય છે સંચાલન કોણ કરે છે ભાઈ બીસીસીઆઈ BCCI નું ફૂલ ફોર્મ શું છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા હાલના ચેરમેન કોણ છે તો હાલના ચેરમેન છે સૌરવ ગાંગુલી ચલો જ્યારે આઈપીએલ ભણતા હોય તો અવશ્ય વિદ્યાર્થી મિત્રો એની પ્રથમ સિઝનને આપણે યાદ રાખવી પડે પ્રથમ ને છેલ્લી ક્યારે ભૂલવાની નહીં પ્રથમ સિઝન ક્યારે રમાણી હતી ફર્સ્ટ આઈપીએલ તો કે બે હજારને આઠમાં રમાઈ હતી જેની ફાઇનલ મેચ કોના કોના વર્સિસ હતી તો કે રાજસ્થાન રોયલ વર્સિસ ચેન્નાઈ સુપર કિંગ વચ્ચે રમાઈ હતી ક્યાં તો કે ડીવાય પાટીલ સ્ટેડિયમ મુંબઈ ખાતે જેમાં વિજેતા કોણ બન્યું હતું તો એમાં વિજેતા બન્યું હતું રાજસ્થાન રોયલ એના કપ્તાન હતા શેન વોન કોણ હતા શેન વોન ચલો વિજેતા રાજસ્થાન રોયલ કપ્તાન સેનવોન અને આઈપીએલ તમે ભણતા હો તો તમને બે શબ્દોની તમને કમ્પ્લીટલી નોલેજ હોવું જોઈએ એક છે ઓરેન્જ કેપ અને એક છે વિદ્યાર્થી મિત્રો પર્પલ કેપ ઓરેન્જ કેપ કોને આપવામાં આવે તો કે વધુ રન કરતા હોય એ વ્યક્તિને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ લે એને કઈ કેપ આપવામાં આવે પર્પલ કેપ

ઘણા ક્વેશ્ચન યાદ રાખવાના છે આઈપીએલની પ્રથમ સિઝન ક્યારે રમાણી હતી બે હજાર ને આઠમાં રમાણી હતી બીજો એક ક્વેશ્ચન આ યાદ રાખવાનું વિજેતા કોણ બન્યું હતું તો યાદ રાખવું પડશે રાજસ્થાન રોયલ ત્રીજો ક્વેશ્ચન યાદ રાખવાનું છે ઓરેન કેપ કોને એને મળી હતી એ ટાઈમે તો કે શોન માર્સને ટીમ બીમ યાદ નહીં રાખો ચાલશે એ ટાઈમે વિકેટ જે સૌથી વધુ વિકેટ લીધી હતી પર્પલ કેપ કોને મળી હતી તો યાદ રાખીશું સોહેલ તનવીરને મળી હતી ચલો ક્લિયર હવે સીધી બારમી સિઝન યાદ રાખવાની છે ઓકે બારમી સિઝન કયા વર્ષમાં રમાણી તી બે હતી ચલો એની ફાઇનલ કોની કોની વચ્ચે તો કે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ વચ્ચે કઈ જગ્યાએ તો કે રાજીવ ગાંધી સ્ટેડિયમ ક્યાં હૈદરાબાદ ખાતે તો કે આ બારમી સિઝન જે બે હાજર ઓગણીસ માં રમાણી હતી એમાં વિજેતા કોણ જાહેર થયું હતું મુંબઈ ઇન્ડિયન્સ વિજેતા એમાં થયું હતું તો હવે ભાઈ એના કપ્તાન યાદ રાખવા પડશે એના કપ્તાન કોણ હતા વિજેતા મુંબઈ ઇન્ડિયન્સ કપ્તાન કોણ હતા રોહિત શર્મા હવે પાછું આવ્યું ઓરેન્જ કપ અને પર્પલ કેપ વધુ રન કરે ને ઓરેન્જ કેપ વધુ વિકેટ લે ને પર્પલ કેપ ઓરેન્જ કેપ મળી હતી ડેવિડ વોર્નરને સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડી છે પર્પલ કેપ મળી હતી ઇમરાન તાહિરને ચેન્નાઈ સુપર કિંગના ખેલાડી છે ચલો કોક કે આમાં બધું યાદ રાખવાનું ભાઈના અમુક ઇન્ફોર્મેશન યાદ રાખવાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બારમી સિઝન ક્યારે રમાની બે હજાર ઓગણીસમાં વિજેતા કોણ મુંબઈ ઇન્ડિયન્સ બરાબર એના કપ્તાન કોણ રોહિત શર્મા ઓરેન્જ કેપ કોને મળી ડેવિડ વોર્નરને અને પર્પલ કેપ કોને મળી ઇમરાન તાહિરને મળી હતી ચલો ક્લિયર અને હવે અત્યારે જે આઈપીએલની સિઝન ચાલી જ રહી છે અને એ સિઝન ચાલી રહી છે કેટલામી તો તમારે યાદ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો અત્યારે ચાલી ચાલી રહી રહી છે છે ઓકે કયું યર તો કે બે હજાર વીસ દર વર્ષે રમાતી હોય છે સિઝન બરાબર હાલની સિઝન આંકડો યાદ રાખજો કેટલામી તેરમી અને વેરી મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું તેરમી સિઝન જે આઈપીએલ રમાઈ રહી છે ભારતમાં રમાઈ રહી છે અરે ના ભાઈ ના આયોજક દેશ કયો છે યુ એ ઈ એટલે કે યુનાઇટેડ ની અંદર અત્યારે આઈપીએલ રમાઈ રહી છે અને વિદ્યાર્થી મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે આ વખતના ટાઈટલ સ્પોન્સર કોણ છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ વખતના જે આઈપીએલના ટાઈટલ સ્પોન્સર છે એ છે ડ્રીમ ઇલેવન ઓકે તો ટાઇટલ સ્પોન્સર યાદ રાખજો કે આઈપીએલ ટુ થાઉઝન્ડ ટી ટી એટલે કે આઈપીએલ છે ક્યાં રમાઈ રહી છે યુનાઇટેડ આરબ અમીરાતમાં રમાઈ રહી છે એના સ્પોન્સર વિદ્યાર્થી મિત્રો આ વખતે યાદ રાખજો ડ્રીમ ઇલેવન છે ચલો ક્લિયર હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અત્યાર લગીનમાં જે આઈપીએલ રમાયેલી છે જે દર વર્ષે વર્ષે રમાય છે અત્યાર સુધીમાં જે વિજેતા જાહેર જે ટીમ વિજેતા બની છે એનું લિસ્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કોકે સાહેબ આ બધું યાદ રાખવાનું અરે ના ભાઈ ના મારે તમને ઇન્ફોર્મેશન આપવી પડે અને પછી હું કહું છું તમારે કયું યાદ રાખવાનું છે બે હજાર આઠમાં રાજસ્થાન રોયલ ચેમ્પિયન બન્યું બે હજાર નવમાં ડેકન ચાર્જર્સ બે હજાર દસમાં ચેન્નાઈ સુપર કિંગ બે હજાર અગિયારમાં ચેન્નાઈ સુપર કિંગ બે હજાર બારમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ બે હજાર તેરમાં મુંબઈ ઇન્ડિયન્સ બે હજાર ચૌદમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ બે હજાર પંદરમાં મુંબઈ ઇન્ડિયન્સ બે હજાર સોળમાં સનરાઈઝર્સ હૈદરાબાદ બે હજાર સત્તરમાં મુંબઈ ઇન્ડિયન્સ બે હજાર અઢારમાં ચેન્નાઈ સુપર કિંગ અને બે હજાર ઓગણીસમાં કોણ તો કે મુંબઈ ઇન્ડિયન્સ ચલો ક્લિયર થઈ ગયું ઓકે હવે તમારે એક ક્વેશ્ચન પહેલા તો કયા રાખવાના જ છે એક તો બે હજાર ચેમ્પિયન કોણ તો કે રાજસ્થાન ચેમ્પિયન કોણ હતું મુંબઈ ઇન્ડિયન્સ એ યાદ રાખવાનું અને હમણાં થોડાક જ સમયની અંદર ચેમ્પિયન પા બની જાય કો તો પછી તમારે આ ફેક્ટ ભૂલી જવાનો અને એની જગ્યાએ તમારે કયો ફેક્ટ યાદ રાખવાનો બે હાજર વીસ નો બરાબર ફાઇનલમાં કોણ આવશે એ તો મને નથી ખબર એમાં કોણ વિજેતા બને છે કોણ પર્પલ કપ ઓકે કોણ ઓરેન્જ કેપ એ તમારે જાતે કરવાનું આવશે કારણ કે હજી મને નથી ખબર કે કોણ ચેમ્પિયન બનવાનું છે જો ખબર હોત તો તમારે સામે આવી ગયું હોત ઓકે તો એક એ તમારે કરવાનું થઈ છે અને બીજું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે કલર ચેન્જ જોઈ શકો છો તો કે સૌથી વધુ વખત આઈપીએલમાં કોણ ચેમ્પિયન બનેલું છે અત્યારે હાલની સ્થિતિએ તો તમારે યાદ રાખવું પડશે મુંબઈ ઇન્ડિયન્સ અને મુંબઈ ઇન્ડિયન્સના હાલના કપ્તાન છે ભાઈ રોહિત શર્મા તો આ કપ્તાને પૂછાય છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો જેવું આઈપીએલ પૂરું થાય તો એક નોટબુકનું પેજ તમે જ્યારે નોટ બનાવતા હોય ત્યારે છોડીને મૂકજો કારણ કે અહીંયા તમારે ડેટા ફિલઅપ કરવાનો થશે કોનો બે હજાર વીસનો ને શક્ય હશે તો હું ક્યારેક કરંટ અફેરની દ્રષ્ટિએ આખું આઈપીએલ બે હજાર વીસ લઈ લઈશ તો એ રીતે બી સરળ થઈ જાય ચલો ક્લિયર તો આ ઇન્ફોર્મેશન હતી વિદ્યાર્થી મિત્રો આઈપીએલ વિશેની ચલો હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક છે ક્રિકેટ સ્ટેડિયમ હવે આ પાછું ઉપનામ જેવું આવ્યું હવે આ ઉપના આ ખેલાડીનું ઉપનામ આ છે તો એ વિદ્યાર્થી મિત્રો યાદ જ રાખવાનું હોય પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એટલે મારે એને વિદ્યાર્થી મિત્રો ટોપિકમાં કવર કરવું પડે તો એવો જ એક સેમ ટોપિક ફરી આવી ગયો છે ક્રિકેટ સ્ટેડિયમ કે ભાઈ આ સ્ટેડિયમ ક્યાં આવેલું હોય તો એ તમારી યાદ જ રાખવાનું હોય એમાં સમજૂતી ન હોય કે આ કેમ આ જગ્યાએ બરાબર તો હવે ખાસ ધ્યાન રાખજો કે કયું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વારંવાર પૂછાય છે એ બધા સ્ટેડિયમને અહીંયા કવર કરેલ છે સૌથી પહેલું જ જે વારંવાર એક્ઝામની અંદર પૂછાય છે ઈડન ગાર્ડન સ્ટેડિયમ ક્યાં આવેલું છે કોલકત્તામાં આવેલું છે વાનખેડ સ્ટેડિયમ ક્યાં આવેલું છે મુંબઈમાં આવેલ છે ગ્રીનપાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે કાનપુરમાં આવેલ છે સવાઈ માનસી સ્ટેડિયમ વારંવાર પૂછાયેલું સવાઈ માનસી સ્ટેડિયમ ક્યાં આવેલું છે જયપુર ખાતે આવેલ છે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ક્યાં આવેલું છે બેંગ્લોર ખાતે આવેલું છે એમે ચિદમ્બરમ સ્ટેડિયમ ક્યાં આવેલું છે ચેન્નઈ ખાતે આવેલું છે ચેપોક સ્ટેડિયમ વારંવાર પૂછાયેલું છે ચેન્નઈ ખાતે આવેલું છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાજીવ ગાંધી સ્ટેડિયમ ક્યાં આવેલું છે હૈદરાબાદ ખાતે આવેલું છે અરુણ જેટલી સ્ટેડિયમ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો પૂછાશે ધ્યાન રાખજો અરુણ જેટલી સ્ટેડિયમ ક્યાં આવેલું છે દિલ્હી ખાતે આવેલું છે ખંદેરી સ્ટેડિયમ આપણા ગુજરાતનું જ રાજકોટમાં આવેલું ખંડેરી સ્ટેડિયમ પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ખંડેરી સ્ટેડિયમ જે જામનગર રોડ પર જ છે રાજકોટ ખાતે ખંદેરી સ્ટેડિયમ ક્યાં આવેલું છે રાજકોટ ખાતે આવેલ છે અને હા વિદ્યાર્થી મિત્રો આપણી એક્ઝામ માટે વેરી મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરા ક્યાં આવેલું છે અમદાવાદ ખાતે આવેલું જેને એક રેકોર્ડ વિદ્યાર્થી મિત્રો થશે કે સૌથી વધુ બેઠક ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ ક્રિકેટનું તો એ કયું બની જશે સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરા અમદાવાદ ત્યારબાદ શહીદ વીર નારાયણ ક્રિકેટ સ્ટેડિયમ નવા રાયપુર ખાતે ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ તિરુવનપુરમ ખાતે આવેલ છે આ પૂછાઈ ગયેલું વિદ્યાર્થી મિત્રો બારાબાતી સ્ટેડિયમ કટક ખાતે આવેલ છે હવે થોડાક ઇન્ટરનેશનલ સ્ટેડિયમની ચર્ચા કરીએ ગદાફી સ્ટેડિયમ પાકિસ્તાનના લાહોર ખાતે આવેલું છે શેરે બંગબંધુ સ્ટેડિયમ ક્યાં આવેલું છે ઢાંકા ખાતે આવેલું છે એક નોલેજ પૂરતું ઇન્ફોર્મેશન આપું બાંગ્લાદેશની રાજધાની ઢાંકા છે બાંગ્લાદેશનું ચલણ છે ઢાંકા શું છે ઢાંકા તો બે સ્ટેડિયમ ધ્યાન રાખજો શેરે બાંગ્લા સ્ટેડિયમ ઢાકા ખાતે બંગબંધુ સ્ટેડિયમ પણ ક્યાં આવેલું છે ઢાકા ખાતે આવેલ છે આર પ્રેમદાસા સ્ટેડિયમ શ્રીલંકાના કોલંબો ખાતે આવેલ છે ચલો ત્યારબાદ ઇંગ્લેન્ડ દેશની અંદર ઘણા બધા ક્રિકેટ સ્ટેડિયમ છે કારણ કે ક્રિકેટનું જન્મ સ્થળ જ ક્રિકેટનું ઉદભવ સ્થાન કયો દેશ છે તો કે ઇંગ્લેન્ડ દેશ છે તો ઇંગ્લેન્ડની અંદર ઘણા બધા સ્ટેડિયમ્સ આવેલા છે પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જે વારંવાર પૂછાય છે લોર્ડ્સ ગ્રાઉન્ડ કયા દેશની અંદર આવેલું છે ક્રિકેટ રમત માટેનું લોર્ડ્સ ગ્રાઉન્ડ કયા દેશમાં આવેલું છે ઇંગ્લેન્ડમાં આવેલું છે ઓવલ સ્ટેડિયમ લીડ સ્ટેડિયમ ટેન્ટ બ્રિજ સ્ટેડિયમ હેડિંગલે માન્ચેસ્ટર સ્ટેડિયમ આ બધા કયા દેશમાં આવેલા છે ઇંગ્લેન્ડ દેશમાં આવેલા છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ સ્ટેડિયમની ચર્ચા કરીએ એમના સ્ટેટ જ યાદ રાખી લો તો પણ ખબર પડી જાય પથ સ્ટેડિયમ છે બ્રિસ્બેન સ્ટેડિયમ છે સિડની સ્ટેડિયમ છે મેલબોર્ન સ્ટેડિયમ છે એડિલેડ ઓલ સ્ટેડિયમ છે અને ડોકલેન્ડ સ્ટેડિયમ છે આ બધા સ્ટેડિયમ કયા દેશમાં આવેલા છે ઓસ્ટ્રેલિયા દેશમાં આવેલા છે તો કોક કે સાહેબ આ બધું યાદ રાખવાનું અરે ના ભાઈ ના ફેમસ ક્રિકેટ ગ્રાઉન્ડ હતા એ તમારી સમક્ષ રજૂ કર્યા પણ તમારે અહીંયા ભાર આપવાનો છે આપણા ક્રિકેટની અંદર ભારતની અંદર જે ક્રિકેટ સ્ટેડિયમ છે એના ઉપર તમારે વધારે ભાર આપવાનો છે તો ચાલો ક્લિયર થઈ ગયો ટોપિક તો આ વિદ્યાર્થી મિત્રો ટોપિક હતો કે ક્રિકેટ રમતના મુખ્ય સ્ટેડિયમો વિશેનું હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ક્રિકેટ રમત સાથે સંકળાયેલ એવોર્ડ અને એવોર્ડ મેળવનાર ખેલાડી વિશે તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ભારત રત્ન પુરસ્કાર જ્યારે વિદ્યાર્થી મિત્રો મેં અગત્યના ખેલાડીમાં સચિન તેંડુલકર વિશે માહિતી આપી હતી એ ટાઈમે મેં તમને બે ફેક્ટ કીધેલા હતા એક કે ભારત રત્ન પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ ભારતીય ખેલાડી કોણ હતા સચિન તેંડુલકર બીજો ફેક્ટ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ ભારતીય ક્રિકેટ ખેલાડી એમાં પણ કોણ હતા સચિન તેંડુલકર હતા તો એ જ ફેક્ટને અહીંયા વિદ્યાર્થી મિત્રો રિપીટ કરેલ છે અને સૌથી પહેલો પુરસ્કાર ભારત રત્ન પુરસ્કાર ભારત રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી પૂછે તો તમારે યાદ રાખવાનું છે સચિન તેંડુલકર કે જેમણે બે હજાર ચૌદમાં ભારત રત્ન પુરસ્કાર મેળવેલ હતો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટ ખેલાડી કોણ હતા તો તમારે યાદ રાખવાનું છે સચિન તેંડુલકર કે જેમણે ઈસવીસન સન ઓગણીસો સત્તાણું ને અઠ્ઠાણુંમાં સચિન તેંડુલકરે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મેળવેલ હતો બે હજાર સાતમાં એમ એસ ધોનીને મળેલ છે બે હજાર ને અઢારમાં વિરાટ કોહલીને મળેલ છે અને વિદ્યાર્થી મિત્રો આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે બે હજાર વીસનો રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર કયા ખેલાડીને મળેલ છે તો તમારે યાદ રાખવાનું છે રોહિત શર્મા તો ચલો આ સ્લાઇડમાંથી કેટલું યાદ રાખશો બધું યાદ રાખવાનું ના ભાઈ ના સૌથી પહેલું રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવના પ્રથમ ભારતીય ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકર યાદ રાખવાનું છે અને વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે બે હજાર વીસનો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર કયા ખેલાડીને મળેલ છે તો યાદ રાખવાનું છે રોહિત શર્માને મળેલ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળમાં આ એક પ્રકારની પેટર્ન જોવા મળેલી છે એક્ઝામની અંદર કે અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટ ખેલાડી કોણ અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ આપણે બેડમિન્ટનમાં કોને મળેલ છે તો આવા તમે ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો જ્યારે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળના પેપર સોલ્વ કરશો ને સ્પોર્ટ્સ કેટેગરીના ત્યાં વિદ્યાર્થી મિત્રો અર્જુન એવોર્ડ કેટેગરીના ક્વેશ્ચન સૌથી પહેલાં વહેલા કોને મળ્યા આવા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો પૂછાયેલા છે તો અત્યારે આપણે ગેમ કોની ચર્ચા કરીએ છીએ ક્રિકેટની તો મારે તમને ક્રિકેટની જ ઇન્ફોર્મેશન આપવી પડે અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટ ખેલાડી કોણ તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સલીમ કે અર્જુન ઈસવીસન ઓગણીસો એકસઠ માં પ્રથમ અર્જુન એવોર્ડ મેળવ્યો હતો ક્રિકેટ કેટેગરીમાં બે હજાર માં રવિન્દ્ર જાડેજા મેન્સ ક્રિકેટમાં વિમેન્સ ક્રિકેટમાં પૂનમ યાદવ બે હજાર વીસ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે હજાર વીસની અંદર મેન્સ કેટેગરીમાં ઈશાંત શર્મા અને વિમેન્સ કેટેગરીમાં દીપ્તિ શર્માને અર્જુન એવોર્ડ મળેલ છે કોકે સાહેબ આમાં બધું યાદ રાખવાનું ના ભાઈ ના હું કહું એટલું વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે કે અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટ ખેલાડી કોણ સલીમ દુરાની છેલ્લું યાદ રાખવાનું છે બે હજાર વીસમાં મેન્સ કેટેગરીમાં ઈશાન શર્મા અને વિમેન્સ કેટેગરીની અંદર કોને મળેલ છે દિપ્તી શર્માને મળેલ છે ચલો ત્યારબાદનો વિદ્યાર્થી મિત્રો એવોર્ડ છે આઈસીસી એવોર્ડ યર ટુ થાઉઝન્ડ નાઇન્ટીનની ડિટેલ અહીંયા છે પછી યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીનું આખું કમ્પ્લીટ પૂરું થશે અને ત્યારબાદ એવોર્ડ આવશે ત્યારે તમારે નાઇન્ટીનનો ડેટા ભૂલી જવાનો ત્યારબાદ ફરી એક પેજ તમારે ક્રિએટ કરવાનું અને તમારે યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીનો ડેટા યાદ રાખવો પડશે પણ હાલ પૂરતું હજી યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીના ડેટા આવેલા નથી તો આપણે ઓટોમેટિકલી અત્યારે કયા ડેટા યાદ રાખવાના થાય યર ટુ થાઉઝન્ડ નાઇન્ટીનના ક્રિકેટર ઓફ ધી યર કોને આપેલો છે બેન સ્ટ્રોકને આપેલ છે જે ઇંગ્લેન્ડના ખેલાડી છે ટેસ્ટ પ્લેયર ઓફ ધી યર પેટ કમિન્સને આપેલ છે એ ઓસ્ટ્રેલિયાના છે વન ડે પ્લેયર ઓફ ધી યર રોહિત શર્માને જે આપણા ભારતીય છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન ડે પ્લેયર ઓફ ધ યર આપણા ભારતીય છે ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ પરફોર્મન્સ ઓફ ધ યર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દીપક ચહર કે જેણે હેટ્રિક લીધેલી હતી ખાસ ધ્યાન રાખજો ટી ટ્વેન્ટીમાં ફાસ્ટ બોલરમાં અને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર અને એ છે વિદ્યાર્થી મિત્રો માનસ લેપશેગન તો વિદ્યાર્થી મિત્રો આની અંદર બધું યાદ રાખવાનું ના ભાઈ ના હું કહું એટલું યાદ રાખજો એક તો આ યાદ રાખવું પડે ઓલ ઓવર ક્રિકેટર ઓફ ધી યર કોણ હતા બેન સ્ટ્રોક ટેસ્ટ પ્લેયર ઓફ ધી યર આપણા પેટ કમિન્સ છે વન ડે પ્લેયર ઓફ ધી યર એક આ યાદ રાખવાનું થશે એ કોણ હતા આપણા રોહિત શર્મા ટેસ્ટ પ્લેયર ઓફ ધી યર પેટ કમિન્સ અને વન ડે પ્લેયર ઓફ ધી યર રોહિત શર્મા ક્રિકેટર ઓફ ધી યર બેન સ્ટ્રોક હવે આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી બરાબર નોલેજ પૂરતું યાદ રાખી શકો પણ એક્ઝામ પોઈન્ટ વ્યૂથી કેમ ઇમ્પોર્ટન્ટ આ બની જાય કારણ કે આપણા ભારતીય છે દીપક ચહર કે જે ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ પરફોર્મન્સ ઓફ ધી યર છે બાકીના ડેટા કોઈ કામના નથી તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી હતી ક્રિકેટ રમત સાથે સંકળાયેલ એવોર્ડ અને એ મેળવનાર ખેલાડી વિશેની હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આ ક્રિકેટ રમત સાથે સંકળાયેલ ટ્રોફીઓ આવા વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અવારનવાર પૂછાય છે તો હવે ચર્ચા કરીએ ક્રિકેટ રમત સાથે સંકળાયેલ ટ્રોફી આટલી ટ્રોફીના નામ તમારે યાદ રાખવાના છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણા શું કરશે ગોખી નાખશે તો એનો મેળ નહીં આવે ઘણા શું કરશે આનું કંઈક સૂત્ર બનાવશે હવે એ એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો આવા સૂત્રો યાદ આવતા નથી તો કઈ રીતે યાદ રાખવાનું તો બહુ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો ટ્રીકથી યાદ રાખવાના ક્યાંથી ટ્રીકથી યાદ રાખવાના હવે ટ્રીકમાં હાવ આટલાની ટ્રીકું ન હોય અડધી તો તમને એમને કોમન ખબર પડી જાય હવે ભાઈ રણજી ટ્રોફી હોય આખું સમજાવી દીધું તો એના ટ્રીક માટેનો શબ્દ ન હોય બરાબર તો વ્યવસ્થિત હું કહું એ રીતે સમજશો તો ઓટોમેટિકલી તમને યાદ રહી જશે ક્રિકેટ રમત સાથે સંકળાયેલ ટ્રોફીઓ ચલો સૌથી પહેલાં તો વિશ્વકપ હવે આના ઉપર તો આખું આપણે ટોપિકની ચર્ચાઓ કરી ગયા અને બધાને આટલી તો ખબર હોય કે ભાઈ વિશ્વ કપ ક્રિકેટના રમાય છે દર ચાર વર્ષે ચેમ્પિયન ટ્રોફી પણ રમાય છે જે બધાને ખબર જ હોય એસીસ કપ કોની કોની વચ્ચે રમાય એસીસ કપ તો કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ટેસ્ટ શ્રેણી એ એશિઝ કપ તરીકે ઓળખાય છે એશિયા કપ નહીં શું છે એસીઝ કપ છે એશિયા કપ એશિયાની ટીમો વચ્ચે જે ક્રિકેટો રમાય છે એ કપ કયો એશિયા કપ ફરી ડિફરન્સ ક્લિયર કરું એશિસ કપ ઇંગ્લેન્ડ વર્સીસ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ટેસ્ટ શ્રેણી એશિયા કપ કે જેની અંદર એશિયાની ટીમો જ રમે ચલો આ ચારેય છે ને ઇન્ટરનેશનલ લેવલની ટ્રોફીઓ અથવા કપ છે વિશ્વ કપ ચેમ્પિયન ટ્રોફી એશિસ કપ અને બીજું કયું છે એશિયા કપ હવે આપણી એક્ઝામમાં છે ને આમાંથી વધારે પૂછાય છે કે ભારતની અંદર જે રમાતી હોય ને એમાંથી વધારે પૂછાય છે રણજીત સિંહજીની યાદમાં રણજી ટ્રોફી રમાય છે દુલીપસિંહજીની યાદમાં દુલીપ ટ્રોફી રમાય છે ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો ઈરાની ટ્રોફી એક્ઝામની અંદર વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન કે ઈરાની ટ્રોફી કઈ ક્રિકેટ મીન્સ ઈરાની ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે ક્રિકેટ રમત સાથે સંકળાયેલ છે અને વિદ્યાર્થી મિત્રો આવો ક્વેશ્ચન બી પૂછાયેલો છે કે ઈરાની ટ્રોફી કોની કોની વચ્ચે રમાય છે તો એ ટાઈમે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ રણજી ટ્રોફીના ચેમ્પિયન અને વર્ષિસમાં રેસ્ટ ઓફ ઇન્ડિયા એના વચ્ચે રમાય છે ઈરાની ટ્રોફી તો ભૂલી નથી ગયા ને એસીસ કપ કોની કોની વચ્ચે ઇંગ્લેન્ડ વર્સિસ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ટેસ્ટ શ્રેણી ઈરાની ટ્રોફી કોની કોની વચ્ચે તો કે રણજી ટ્રોફીના ચેમ્પિયન હોય અને સામે રેસ્ટ ઓફ ઇન્ડિયા પ્રોફેસર દેવધરની યાદમાં દેવધર ટ્રોફી રમાય છે પછી આપણા જે કપ્તાન હતા સી કે નાયડુ એની યાદમાં કઈ ટ્રોફી રમાય છે સી નાયડુ ટ્રોફી રમાય છે તો હવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ આ નવનું ક્યાં સૂત્ર જ બનાવવાની જરૂર છે બરાબર હવે યાદ કેટલું રાખવાનું રહ્યું ચાર વસ્તુ યાદ રાખવાની રહી તો આટલું ઈઝી હોય છતાં તમે આવું સૂત્ર બનાવો અને સૂત્રમાં ગૂંચવાતા રહેશો હા એક ગેમ હોય તો તમે યાદ રાખી શકો આવી તો આપણે ઘણી બધી ગેમો જોઈશું તો આટલા ગેમોના સૂત્ર ક્યાંથી યાદ રાખશો બરાબર તો એ ટાઈમે વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમારે ઇઝી વે રહે ચલો હવે કેટલી ટ્રોફી રહી એક છે રાણી ઝાંસીની ટ્રોફી કૂચ બિહાર ટ્રોફી જીડી બિરલા ટ્રોફી અને રોહિન્ટન બારિયા ટ્રોફી તો આના કંઈક ટ્રિકથી યાદ રાખી લો ઝાસીની રાણી હતી એમણે કૂચ કરી કૂચ કરીને ક્યાં ગયા બિહારમાં ગયા બિરલામાં ગયા અને બારીયામાં ગયા વાર્તા પૂરી આ થઈ ગયું તમારે ક્રિકેટ સમજ સાથે સંકળાયેલ ટ્રોફી શું કીધું ઝાસીના રાણીએ કૂચ કરી ક્યાં ક્યાં બિહાર બિરલા ને બારીયામાં તો આમાં ક્યાં ગોખવાની જરૂર છે ચાર ઓપ્શન તો એ છે જ આ રીતના બિહાર જીડી બિરલા રોઈન્ટન બારીયા તો વિદ્યાર્થી મિત્રો આ રીતે યાદ રાખવાનું હોય તો ફરી એક વખત રિપીટ કર દો ક્રિકેટ રમત સાથે સંકળાયેલ ટ્રોફીમાં આ બધી ઇન્ટરનેશનલ લેવલની ટ્રોફી કપ છે વિશ્વ કપ ચેમ્પિયન ટ્રોફી એસીસ કપ અને એશિયા કપ એસીસ કપ ઇંગ્લેન્ડ વર્સિસ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ટેસ્ટ શ્રેણી રણજી ટ્રોફી દુલીપ ટ્રોફી ઈરાની ટ્રોફી રણજી ટ્રોફીના ચેમ્પિયન વર્સિસ મા રેસ્ટ ઓફ ઇન્ડિયા દેવધર ટ્રોફી સિકે નાયડુ ટ્રોફી અને ટ્રીકથી યાદ રાખીશું ઝાસીની રાણીએ કૂચ કરી બિહાર બિરલા ને બારીયામાં રાણી ઝાસી ટ્રોફી કૂચ બિહાર ટ્રોફી જીડી બિરલા ટ્રોફી અને રોહિંગ્ટન બારીયા ટ્રોફી તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક હતી આ ટોપિક હતો વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ રમત સાથે સંકળાયેલ ટ્રોફી વિશેનું તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી ક્રિકેટ રમત સંપૂર્ણપણે કમ્પ્લીટ કરી લીધી હવે વિદ્યાર્થી મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ જે વિદ્યાર્થી મિત્રો છે કે આ ક્રિકેટ રમતની અંદર અત્યાર સુધીમાં કેવા પ્રકારના પૂછાયેલા ક્વેશ્ચન છે એના ઉપર નજર કરીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ ગેમ આપણે સંપૂર્ણપણે કમ્પ્લીટ કરીશું ચલો ફર્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ક્રિકેટનું જન્મસ્થળ કયા દેશને માનવામાં આવે છે ઇંગ્લેન્ડ દેશને માનવામાં આવે છે ક્રિકેટ રમતનું ઉદ્ભવ સ્થાન કયા દેશને માનવામાં આવે છે ઇંગ્લેન્ડ દેશને માનવામાં આવે છે ક્રિકેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે વિલિયમ ગિલબર્ટ ક્રેસને ઓળખવામાં આવે છે ક્રિકેટનું બાઇબલ કયા સામયિકને ઓળખવામાં આવે છે વિસ્ટર્ન સામાયિકને ઓળખવામાં આવે છે ત્યારબાદ આઈસીસીનું પૂર્ણ નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એનું હેડક્વાર્ટર ક્યાં છે દુબઈ ખાતે બીસીસીઆઈ નું પૂર્ણ નામ શું છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા હાલના બીસીસીઆઈ ના ચેરમેન કોણ છે સૌરવ ગંગુલી ભારતે પ્રથમ વનડે કયા દેશ સામે રમી હતી તો યાદ રાખવાનું છે ઇંગ્લેન્ડ સામે રમી હતી ત્યારબાદ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેન શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ શબ્દ છે ક્રિકેટ રમત સાથે સંકળાયેલ છે ડાબા હાથના કાંડા સ્પીનર કે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે ચાઇના મેન તરીકે ઓળખવામાં આવે છે ક્રિકેટના મેદાન પર કેટલા ખેલાડીઓ પેડ બાંધીને રમતા હોય છે એટલે ઘણા તો બે જ લખે પણ આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો ત્રણ બે બેટ્સમેન અને એક કોણ વિકેટ કીપર ભારતના કયા બોલરે એક દાવમાં દસ વિકેટ ઝડપી હતી તો એ પ્લેયર હતા અનિલ કુંબલે પાકિસ્તાન સામે એક જ દાવમાં દસ વિકેટ ઝડપેલી હતી ટેસ્ટ મેચની અંદર અનિલ કુંબલે કયા ઉપનામથી જાણીતા છે જમ્બો ઉપનામથી જાણીતા છે ભારતમાં ક્રિકેટમાં સૌથી વધુ વન ડે મેચ રમનાર ખેલાડી કોણ છે સચિન તેંડુલકર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દુસરા શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ શબ્દ છે તો એ છે ક્રિકેટ સ્પીનર સાથે સંકળાયેલ શબ્દ અને શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ શબ્દ છે ક્રિકેટ રમત સાથે સંકળાયેલ શબ્દ છે આ ઇમ્પોર્ટન્ટ પેનલ્ટી ગોલકીપર સેન્ટર ફોરવર્ડ વિકેટકીપર આમાંથી કોણ અલગ પડે છે તો પેનલ્ટી ગોલકીપર સેન્ટર ફોરવર્ડ અને વિકેટકીપર આમાંથી અલગ કોણ પડે છે વિકેટકીપર પડે છે આ પેનલ્ટી છે ગોલકીપર છે અને સેન્ટર ફોરવર્ડ છે આ બધા હોકી રમત સાથે સંકળાયેલા શબ્દ છે જ્યારે વિકેટકીપર ક્રિકેટ રમત સાથે સંકળાયેલ શબ્દ છે સચિન તેંડુલકરે એક દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી સદી એક જ સદી કોની સામે ફટકારેલી છે નામીબિયા સામે સૌથી વધુ સદી પૂછે તો ઓસ્ટ્રેલિયા ક્રિકેટર સુનિલ ગાવસ્કર કયા ઉલામણા નામથી જાણીતા છે લિટલ માસ્ટર અને એવું પૂછે માસ્ટર બ્લાસ્ટર તરીકે કોણ જાણીતું તો યાદ રાખવાનું સચિન તેંડુલકર પ્રથમ ક્રિકેટ વિશ્વકપ કયા વર્ષે યોજાયો હતો ઓગણીસો માં નામ પૂછે તો પ્રુડેન્શિયલ કપ અને પૂછે વિજેતા તો યાદ રાખજો વેસ્ટ ઇન્ડિઝ કપ્તાન પૂછે તો ક્લાઇવ લોર્ડ ક્રિકેટના મેદાનમાં પીચની લંબાઈ કેટલી હોય બાવીસ વાર મીટરમાં પૂછે વીસ મીટર ભારત ક્રિકેટના ઓપનિંગ ટેસ્ટ ખેલાડી વિજય મર્ચન્ટ એની મૂળ અટક શું હતી તો યાદ રાખજો ઠાકર સિંહ રણજી ટ્રોફીમાં ડિટેલમાં ચર્ચા કરેલી છે ક્રિકેટ વર્લ્ડ કપમાં સળંગ સૌથી વધારે મેચ જીતવામાં કયો દેશ પ્રથમ ક્રમે કયો દેશ ઓસ્ટ્રેલિયા કયા ક્રિકેટર ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા છે સચિન તેંડુલકર આઈપીએલનું પૂર્ણ નામ તલાટીમાં પૂછાયેલો ક્વેશ્ચન ઇન્ડિયન પ્રીમિયર લીગ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ ક્રિકેટમાં ડોન બ્રેડમેનની ઓગણત્રીસ સદીનો વિશ્વ વિક્રમ તોડનાર કોણ છે સુનિલ ગાવસ્કર વનડે ક્રિકેટના પ્રથમ વિશ્વ કપનો વિજેતા દેશ કોણ વિન્ડીસ ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર ઓગણીસનો યજમાન દેશ ઇંગ્લેન્ડ અને વેલ્સ ચેમ્પિયન પૂછે તો યાદ રાખજો ઇંગ્લેન્ડ કર્નલ ઉપનામથી કયા ક્રિકેટર જાણીતા કર્નલ વેંગસ્કર સોરી કર્નલ ઉપનામથી કયા ક્રિકેટર જાણીતા છે આખું નામ ક્રિકેટરના ખેલાડીનું નામ પૂછું તો દિલીપ વેંગસ્કર ક્રિકેટની રમતનું ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો યાદ રાખીશું કાનપુર ખાતે આવેલું છે સચિન તેંડુલકરે તેની કારકિર્દીની અંતિમ ટેસ્ટ કોની સામે રમી હતી તો યાદ રાખીશું વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રથમ ક્રિકેટ વિશ્વકપ જેનું નામ શું હતું કપ હતું ત્યારબાદ ઈરાની કપ સ્પર્ધા કઈ ટીમો વચ્ચે રમાય છે રણજી ટ્રોફીના ચેમ્પિયન રેસ્ટ ઓફ ઇન્ડિયા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે અને કયા દેશ વચ્ચે રમાઈ હતી તો કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી અઢારસો ને સિત્યોતેર માં ત્યારબાદ આગળ વધીએ ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કયા દેશ સામે સોમી સદી નોંધાવી બાંગ્લાદેશ સામે જોયું સદીના ક્વેશ્ચન વારંવાર પૂછાયેલા છે સૌથી ઓછી સદી નામીબિયા સામે સૌથી વધુ સદી ઓસ્ટ્રેલિયા સામે સોમી સદી કોની સામે બાંગ્લાદેશ સામે ભારતે પ્રથમ વખત વન ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો એ ટીમના કેપ્ટન કોણ હતા કપિલ દેવ પાજી હરિયાણા હરિકેન કયા દેશ વચ્ચે પ્રથમવાર દિવસ રાત્રિની ટેસ્ટ મેચ પિંક બોલ એટલે કે ગુલાબી દડાથી એડિલેડમાં રમાઈ હતી કોની કોની વચ્ચે તો આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમવાર રાત્રિની ટેસ્ટ મેચ પિંક બોલથી રમાઈ હતી ઓસ્ટ્રેલિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ ત્યારબાદ આગળ વધીએ ક્રિકેટની રમતમાં બોલર દરેક બોલ પર વિકેટ ખેરવે તો છેલ્લે કયા નંબરનો ખેલાડી નોટ આઉટ રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ મારે તમને સમજાવવું પડે ચાલો એક અને બે ઉતરા બરાબર ઓકે એક અને બે ઉતરા હવે પહેલો બોલ આવ્યો પહેલો ગયો એની જગ્યા હવે કોણ આવશે ત્રીજો આવશે ઈ આઉટ થયો ત્રીજા બોલ પછી કોણ આવશે ચોથો ચોથો આઉટ થયો ત્યારબાદ કોણ આવશે પાંચમો આવશે પાંચમો આઉટ થશે ત્યારબાદ કોણ આવશે છઠ્ઠો છઠ્ઠો આઉટ થશે ત્યારબાદ કોણ આવશે સાતમા નંબરનો ખેલાડી એ શું થશે આઉટ થશે ચાલો ક્લિયર ઓવર પૂરી થઈ ગઈ જો પહેલાં દળે પહેલો ગયો બીજા દળે ત્રીજો ગયો ત્રીજા દળે ચોથો ગયો ચોથા દળે પાંચમો ગયો પાંચમા દળે છઠ્ઠો ગયો છઠ્ઠા દળે કોણ ગયું સાતમો ગયો બરાબર હવે આઠમો આવે ખરા અહીંયા પણ ઓવર શું થઈ ગઈ બદલાઈ ગઈ એટલે આઠમો અહીંયા જઈશીએ અને બીજો ક્યાં આવશે અહીંયા પછી ભલે વિકેટ પડતી જાય પણ કયો ખેલાડી નોટ આઉટ રહેશે તો આઠમા નંબરનો ખેલાડી નોટ આઉટ રહેશે ત્યારબાદ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ

સૌથી પ્રથમ અને સૌથી ઝડપી સદી કરનાર એ કોણ છે તો ડીએન્દ્ર ડોટિન જે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી છે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સંપૂર્ણ કમ્પ્લીટ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ નામની રમત હજુ પીછો મૂકવાનો નથી છેલ્લું અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ યાદ રાખવાનું છે કયું યાદ રાખો શું યાદ રાખવાનું છે તો પહેલાં હું તમને તારીખ આપી દઉં પંદર ઓક્ટોબર બે હજાર વીસની સ્થિતિએ આ સ્થિતિ તમારે યાદ રાખવાની છે ઓકે આ શું સાહેબ સમજાવી દઉં અત્યારે હાલના આપણા વન ડે કપ્તાન પહેલાં મેન્સ ક્રિકેટની જ ચર્ચા કરું છું હાલના વન ડે કપ્તાન છે વિરાટ કોહલી ટી ટ્વેન્ટી કપ્તાન વિરાટ કોહલી ટેસ્ટ કપ્તાન પણ કોણ છે વિરાટ કોહલી અને હાલના આપણા જે કોચ છે એ છે રવિ શાસ્ત્રી ચલો આ તો બધાને ખબર હોય સામેનું ફોર્મેટ પણ યાદ રાખવાનું છે હાલના મહિલાની અંદર વન ડે કપ્તાન છે મિતાલી રાજ ટી ટ્વેન્ટી કપ્તાન છે હરમનપ્રીત કૌર ટેસ્ટ કપ્તાન છે મિતાલી રાજ અને હાલના વુમન કેટેગરીની અંદર ક્રિકેટના કોચ છે વુરંકરી રમણ અને વિદ્યાર્થી મિત્રો આ જે ડેટા છે એ પંદર ઓક્ટોબર બે હજાર વીસની સ્થિતિએ વિદ્યાર્થી મિત્રો આ ડેટા છે ચલો આ સાથે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા સંપૂર્ણપણે વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ રમત કમ્પ્લીટ થાય છે આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને કમ્પ્લીટલી ખબર પડી ગઈ હશે કે જે ક્રિકેટ રમત છે એને કઈ રીતે આપણે પ્રિપેર કરવાની છે આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ સમજ આવી શક્ય હોય એટલી વિદ્યાર્થી મિત્રો મેં મારી મહેનતથી વિદ્યાર્થી મિત્રો આજે કલેક્ટ કરેલો ડેટા તમારી સમક્ષ રજૂ કરેલ છે આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને આ ખૂબ જ પસંદ આવેલું હશે ફરી મળીશું નેક્સ્ટ ગેમ સાથે ત્યાં સુધી જોતા રહો જીપીએસસી ઓનલાઈન થેન્ક યુ જય હિન્દ જય ભારત